तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे नवमोक्तिकं करतले सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावलिं गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि ओम नमो भगवते राम
राम राम हरे हरे। जय राधा माधव कुंज बिहारी, जय राधा हरे राम, हरे राम राम राम।
Vini
पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरा कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जीवे पिबत्वा अमृतमेतदेव गोविंद दामो हरे कृष्ण। श्रीमद् भागवत भाव प्रेम रस भागीरथी कथा प्रवाहमां पधारेला प्रत्येक प्रेमी वैष्णव श्रोता चरणों मां भगवत भाव थी सादर वंदन। श्रीमद् भागवत भक्ति प्रेम ज्ञान यज्ञना આજે ષષ્ઠમ દિવસમાં ઉપસ્થિત વૈષ્ણવોને ધન્યવાદ સાથે એક પ્રેમ આગ્રહ કે આ ભાગવતની કથા સુધા રસ સરિતા કાનના રસ્તેથી હૃદયમાં જાય અને આપણું હૃદય મધુવન વૃંદાવન બને, અર્થાત આપણા ઈષ્ટદેવ રાધા કૃષ્ણના યુગલ ચરણ આપણા હૃદયમાં પ્રકટ થાય, સીધા શબ્દોમાં ભગવાનના ચરણ કમળોની ભક્તિ હૃદયમાં જન્મે તો આપણો ભાગવત યજ્ઞ સફળ છે। શ્રીમદ્ ભાગવતમાં ભગવાનને પાર પ્રેમ કરવાવાળા પ્રેમી ભક્તોના ચરિત્ર છે। રાજા પરીક્ષિત એમના સંપૂર્ણ સામ્રાજ્યને ધન વૈભવ પદ પ્રતિષ્ઠાને પૂર્ણત ત્યાગ કરીને એક સાદા સુતરાઉ ધોતી પહેરીને ગંગા કિનારે બેઠા છે। મોબાઈલ પણ હારે લાવ્યા નથી, એ વખતે તો હતા જ નહીં, અત્યારે કળયુગના શ્રોતા તો ખાલી મોબાઈલ સાયલેન્ટ રાખે તો આપણે સમજીએ પરીક્ષિતના અવતાર જ આવ્યા છે। 5-6 ઇંચની આ માયા 80 કિલોની કાયાને કથામાંથી બારી લઈ જાય। સુખદેવજી કહે છે કે રાજન, તારી પાસે 7 દિવસ છે અને આ ગંગાનો પાવન કિનારો છે, ભગવાનને પ્રેમ કરનારા પવિત્ર ઋષિ મુનિઓનો સમાજ બેઠો છે અને ગંગા જે ચરણોથી નીકળી છે એ ગોવિંદની ગાથા એટલે કે કથા કહેવા માટે હું તારી સામે ઉપસ્થિત છું। આ બધી પરમેશ્વરની પ્રેરણા છે। પરીક્ષિત રાજા કઈ સુખદેવને નાળિયેર દેવા નહોતા ગયા કે હા તમને હોમ
પયગંબર આવજો. ઈ તો ખબર પડી કે 7 દિવસમાં તક્ષક નામનો સર્પ કરડશે, તો એ બધું છોડીને ગંગા કિનારે વહી આવ્યા. સુખદેવ ક્યાં છે એ ખબર નહોતી, નથી ફોન નંબર, નથી કાંઈ એડ્રેસ. પણ રાજા પરીક્ષિતના હૃદયમાં અગાઉ કરેલા સત્સંગ ને સાધુ ને જ્ઞાન ને શાસ્ત્રના પ્રભાવે એને ખબર હતી કે ભગવાન શ્રી કૃષ્ણની ભાગવત કથાથી શ્રેષ્ઠ બીજો કોઈ સત્કર્મ ધર્મ કર્મ નથી. એટલે એ ભગવાનના ભરોસે ગંગા કિનારે આવ્યા હતા. અચ્છા એક પ્રશ્ન થાય, ગંગા કિનારે શું કામ આવ્યા? બોર તળાવે આવીએ? પણ ગંગાનો સંબંધ ગોવિંદના ચરણો સાથે છે. આપણે ક્યારેક સમય હોય ને, અથવા ક્યારેક દુવિધા સુવિધા જે કાંઈ હોય, જેનો ભગવાન હારે સંબંધ હોય ને એવાની હારે જવાય, કારણ કે એ આપણો રિશ્તો ભગવાન હારે કરાવશે. આપણા સંસારમાં અનેક પ્રકારના સંબંધોમાં બંધનોમાં પડીએ છીએ. સંબંધના કારણે બંધન આત્માને લાગે છે, અને છેલ્લે તો સંબંધો તો સાથે નથી આવવાના. હમારે વૃંદાવન કે કિસી પ્રેમી ને કહા હૈ હિન્દી ભાષામાં, જાના તુને જાના પ્યારે હર નાતા જાના હૈ પર ઉસકો ન જાના જિસકે પાસ તુજે જાના હૈ. જાના મતલબ સમજ્યા, હું જાણું છું અમારા ફઈ થાય, અમારા ફુવા થાય, અમારા માસી જી થાય, સામેવાળા ને જી લાગે દેશી ભાષામાં. તો સબ રિશ્તે નાતે, અને આપણે આપણે સમજણા થઈએ પહેલા આપણા મોટા આપણને ઓળખાય તો બેટા આ આપણા કાકા, એમ ઓળખાણ કરાવે આપણને, તો આપણે બધાને ઓળખવાનો પ્રયાસ કરીએ. તો સબ રિશ્તે જાના તુને પ્યારે, સબ નાતા સબ રિશ્તા જાના પર જિસકે પાસ તુજે જાના હૈ એને તો તે જાણ્યા ને, અને જેને જાણ્યા સદા હળગાવા આવશે. બરોબર ને? જિસકો જાના હૈ વો તો જા દેંગે, જિસકો તુમને જાન લિયા કે રે હૈ મેરે વો તો તુજે જલા દેંગે, ઓર જિસકે પાસ તુજે જાના થા ઉસ જગન્નાથ કો ઉસ જગદીશ્વર કો તો તુને જાના નહી બેટા. તો ઓલા ધોબી ના કે ને એની જેવી થાય ને, ઇધર કે ને જવાનું તું ને જાણ્યો નહીં, જે જાણ્યું તું એ રહ્યું નહીં, કહી એસા ના હો જાય. એટલે સંતો સાવધાન કરે છે કે સાચો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે આત્માનો. તો અહીંયા સંબંધોને આપણે નિભાવશું, આપણા કર્તવ્ય કર્મને કરશું, પણ વાસ્તવિક સત્યને સમજીને કે હું આત્મા છું ને મારે પરમાત્મા હારે અસલી સંબંધ એ ભૂલવાનો નથી. અને આ બધા સંબંધો એણે જ તો આપ્યા છે, એને ભૂલવા નથી આપ્યા. એ મૂર્ખામી આપણે કરીએ છીએ. એટલે કાંઈ છોડવાનું નથી, પણ હું અમે કહીએ છીએ કે ભગવાનને જોડવાના છે. આપણે કેમ ઘરે ખીચડી બનાવી હોય, દાળ બનાવે, પણ એમાં તુલસી પત્ર ભગવાનને ધરાવે એટલે એ પ્રસાદ થઈ જાય. બસ આ બધું પ્રસાદ બનાવવાનું છે. આપણા સંસારને ભગવાનને ભેળવીને અંદર શું બનાવવાનું છે? પ્રસાદ બનાવવાનું. આપણે કાંઈ છોડીને જવાનું નથી, નમથા આપણે એમ કાંઈ જાય એમ નથી, જાય તો એ આશ્રમવાળાને બગાડી દઈએ એવા છીએ આપણે. આપણે કઈ ઓછા તો નથી. તો નિભાવો રિશ્તો કો, લેકિન અસલી અસલી રિશ્તા અંદર સે જાણો. જેવી રીતે તમે કોઈ ડ્રામા નાટક લીલા ગામમાં પહેલા થતી છે ખબર નહીં, કોઈ રામાયણ અહીંયા થતી હોય રામલીલા, તો એમાં એક રાવણ બન્યા હોય, એ મૂળ પોતે રમેશભાઈ હોય, પણ અને જે રામ બન્યા હોય એ કૃષ્ણભાઈ હોય, તો એ રામનો ડાયલોગ બોલે, રાવણ સીતાને મૂકી દે નકર મારા બાણથી તારું મસ્તક કાપી નાખીશ. તો એને રામ બન્યા એટલે રામનો ડાયલોગ બોલવાનો હતો, પણ એને અંદરથી ખબર હોય કે હું કરશે, એને ખબર હોય ને અંદરથી, પણ એને ત્યાં બોલાય નહીં પાછું, નકર રામાયણ બગડી જાય. ને આજે ઉભા કરે હું કરશે નો એટલે ફલાણાનો આમાં ઘર, એ ના રામ બન્યા એટલે રામનો જ ડાયલોગ બોલો. રાવણ બન્યા હોય જે ભાઈ
એકદમ હોજાહારા ગામના ભોળા માણા હોય, પણ ન્યાય અને રાવણ વેડા જ કરવાના હોય. એટલે પણ એને ખબર હોય કે હું રમેશ. પછી માની લો જે રાવણભાઈ રાવણ કર્યો છે એ રમેશભાઈ હેઠે ઉતરીને એને પછી રાવણ વેડા નો કરે, નકર ગોગ મારે. અહીંથી ભાવનગરની બસમાં આગળ હું રાવણ છું, તો ટીપી નાખે. તો રોલ કર્યો તો રામાયણ પૂરતા સ્ટેજ પૂરતો, તારે બરોબર તમે રાવણ કે રામ કે હનુમાન જે બન્યા હોય, પણ તમે વ્યક્તિગત જે અસલી હોય હેઠે ઉતરો ત્યારે તો અહીંયા તમે ઓરિજિનલ રમેશ કરશન કરો તો બગડી જાય, હેઠે ઉતરો પછી રામ રાવણ જો તોય બગડી જાય. એમ આપણે વ્યવહારમાં વ્યવસાયમાં છે, કોઈની પત્ની છે, કોઈની બેન છે, કોઈકના પતિ છે, કોઈકના ભાઈ, કર્તવ્ય નિભાવવાના, પણ અંદરથી ખબર હોવી જોઈએ કે કોઈ કોઈનું નથી. અંદરથી હું ભગવાનનો છું, ભગવાન મારા છે. આટલું તમને સમજાય, ન સમજાય તો કાંઈ વાંધો નહીં, ખીચડી બધા ખાઈને બેઠા જઈશું. અને બધું આની કથામાં સમજી લેવું એવું કાંઈ જરૂરી નથી, બસ બહુ ચિંતા ન કરતા, સમજાય એટલું સમજાય, નકર બાકી બસ ટાટો પડશે, હું એકો જ, કાંઈ વાંધો નહીં, નિરાશ લેવી જોઈએ. પણ હવે આનાથી સરળ તો સમજાય એવું છે કે ભાઈ આપણે આપણો વ્યવહાર વ્યવસાય નિભાવશું, અને એ આપણા હાથમાં નથી, આપણે પ્રયાસ કરીએ, બાકી પરમાત્માના હાથમાં. તો હાય હાય કરીને કાંઈ થશે નહીં, હરી હરી કરો તો કંઈક થશે, નકરું હાય હાય કરી ઓલું ને નામ એની કરતા શું કહેવાનું, હરી હરી. હાય હાય કરને સે ક્યા હોગા, હરી હરી કરને સે કુછ કામ બનેગા. તો આપણો જે પરિવાર છે, સંબંધો છે, એમાં હરિભક્તિ, ભગવદ્ ગીતા, રામાયણના સંસ્કારોનું સિંચન કરી અને એને મધુર પ્રસાદ બનાવી શકાય. સત્સંગનું તુલસી પાંદડું નાખી અને એને પવિત્ર બનાવી શકાય. આ વિધિ આપણને વૈષ્ણવો શીખવાડે છે. ઘણા કે પૈસા માયા છે, પત્ની માયા છે, તો મૂકને ડાયલોગ હું કામ મારો છું ખોટે ખોટે, કાંઈ માયા નથી, બધું ભગવાન આપ્યું. હા, તમે એને પોતાનું માનો છો તો માયા છે, અગર એ બધું ઠાકરનું આપેલું છે અને ઠાકર સેવામાં પ્રયાસ કરીશું, લગાડશું, નીતિ રાખશું છે, સ્વભાવમાં પરોક, તો ક્યાં માયા છે. જે વસ્તુ તમે પોતે ભોગવો છો, પોતાની માનો છો અને એનું અભિમાન કરો છો તો એ માયા છે. પણ હું હરિનો, મારું ઘરે હરિનું, બધા હરિના, અને કર્તવ્ય પ્રેમથી નીતિથી નિભાવતા નિભાવતા ભગવાનમાં પ્રીતિ રાખશું તો પ્રસાદ, તો કેમ માયા છે. ઘરે જ ગોકુળ વંદરાવન થઈ જાય. તુલસીનો ક્યારો હોય, ઠાકોરજીને પધરાવે, હવારહાન દીવાબત્તી થાય, તો જે કાંઈ ખાઈ બનાવીએ, ભગવાનને તુલસી પત્ર નાખીને ધરાવીએ અને પોતપોતાનો વ્યવહાર વ્યવસાય નિભાવીએ હરિનું માનીને, માયા ક્યાં છે બતાવો. ભાગવતમાં લખ્યું છે કે જ્યાં ભગવાન નથી ન્યા માયા છે, જ્યાં સૂર્ય નથી ન્યા અંધારું છે. અત્યારે અહીંયા સૂર્ય દેખાતા નથી એટલે અંધારું, અમેરિકામાં સૂર્ય ઉગ્યો અત્યારે, ન્યા અંજવાળું છે, કેલિફોર્નિયામાં, અત્યારે કાઠિયાવાડમાં આપણને અંધારું, સૂર્ય તો છે જ પણ આપણને દેખાતો નથી. એટલે કાલ સૂર્યનો ઉદય થાય એટલે આપણે સૂર્યનો જન્મ થયો એમ ન કહીએ, એ કાલે હતો ને પમદી હશે, અત્યારે ન દેખાણો, આપણી સામે ઉદય થયા, એમ ભગવાન તે પહેલાંય હતા પછી છે, આપણી સામે ગોકુળમાં દેવકીનો લાલો બનીને આવ્યા એટલે આઠમ ઉજવી, પણ એની પહેલાં એ હતા જ, પણ કંઈક બીજે હતા. જેમ સૂર્ય અહીંયા નથી ભારતમાં પણ અમેરિકામાં દેખાય, હવે આજ રાતે કોઈક જન્મે સમજણો થાય ને પછી સવારમાં સૂર્યને જોવે તા કે સૂર્ય આપણીથી ના ના હો, આપણે એનાથી મોટા, એટલે ભાઈ તું તાર બાપા કરતા મોટા છે સૂર્ય, તને અત્યારે દેખાણ એટલે અત્યારે થઈ જાય, કઈ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ કે ભગવાનને ભૂલ્યા તો માયા છે, ભગવાનને સમર્પિત છો તો બધું વૈકુંઠ વૃંદાવન છે. આ જ કળા આર્ટ કથામાંથી શીખવાની છે. ઘણા કે પત્ની માયા, હું તો કહું પત્ની પ્રસાદ છે, અને પ્રસાદ તો ઘણા ટાઈપના હોય, પ્રસાદમાં છે ને બટેકાની શાક એવી હોય ને કારેલાનું હોય, જેને જે ભાગમાં આવ્યું હોય, રામ જાણે કડવી આવી હોય કોકને, શું કરવું, કઠણાઈ હોય થોડીક. પ્રસાદમાં તો આપણે જોયું કે રસગુલ્લો મળે ને ક્યારેક પાપડ, પ્રસાદમાં તો બધું હોય ને,
બત્રીસ ભાતના ભોજન ઠાકોરજીને ધરાવ્યા હોય, પણ કોઈક પ્રસાદનો થાળ લઈને પૂજારી બહાર આવે તો આપણો વારો આવે ત્યારે શેરો આવે, પછી આપણા ભાઈનો વારો આવે તો ના ખાલી ચટણી થાય, કારણ કે બધું હોય દેતા દેતા એમ કોને કયો પ્રસાદ મળ્યો કોને ખબર, પણ છે પ્રસાદ એમાં આપણે પછી ઓલું રખાય. આ ભાગવત જીવનમાં વણવાની જરૂર છે, ભક્તિને ભક્તિમય બનાવવો છે આપણો સંસાર. અને સંતોએ ગાયું છે કે જે ઘરે કીર્તન ભજન હરિનું થતું હોય એ તો ઘર ઘર નથી એ વૃંદાવન છે, અને જે ઘરે સંતોના પગલા નથી સત્સંગ નથી ભક્તિ નથી એ સ્મશાન છે. ભાગવતમાં લખ્યું સ્મશાન જાવે ઘર જ સ્મશાન હોય, કાંઈ એકબીજાના મોટા ચડાવીને બેઠા હોય ને રાડું નાખતા હોય ને કાંઈ ધર્મ ભક્તિ હોય નહીં, એ શું ગણવાનું. અને આપણા ઘરમાં કેટલાય જીવોની હત્યા તો જાણતા અજાણતા કીડા મકોડા મરે છે, તોય આપણે તો જે ભાગશાળી છીએ આપણા જ આ ભૂમંડળમાં પૃથ્વી લોકમાં કેટલા સંસ્કારહીન લોકો છે જે મરેલા જાનવરોએ ખાય છે એનું પેટે કબ્રસ્તાન મરેલો, આપણે કબર આપણે કેમ મરેલાને દાટી આવીએ કે બાળી આવી જેવી જેની વિધિ, મુસલમાન ભાઈઓ હોય તો દાટી દે, હિન્દુ હોય તો બાળી દઈએ, આપણે એને આપણે સ્મશાન કહીએ, એ લોકો કબ્રસ્તાન કે રાઈટ, પણ ત્યાં મરેલા ને લઈ જવામાં આવે ટૂંકમાં પછી વિધિ પ્રમાણે જે જેની જે કરતા હોય. તો પછી જે પશુઓ મરી જાય છે આ લોકો જે ખાય છે તો એ પેટને શું સમજવાનું, કબ્રસ્તાન હતા ને મરેલું એમાં નાખે છે બધું. તો આપણા સંતો કહે છે કે ભગવાનને જે ભોગ નથી લાગતો એ વસ્તુ બધી એમ જ સમજવી લે, એટલે આજથી કંઈક નિર્ણય કરીએ કે ભગવાનને ધરાવશું જે બનાવીએ, તુલસી પત્ર નાખીને ઠાકરનો પ્રસાદ ખાશું. કોઈ આવું એના ઘરમાં કરે છે તો એના બાળકો એના પતિ ધંધામાં ભણવામાં ભગવાન એની રક્ષા આગળ વધશે, એક સ્ત્રીના હાથમાં છે. ભગવાનનું ભજન કરતા કરતા પ્રસાદ બનાવે, ઘરને સ્વચ્છ રાખ, જે ઘરમાં સ્વચ્છતા છે ત્યાં લક્ષ્મીનો વાસ. આ તો ઘરમાં ન કરું, પોતે નાયા વગર નાટા મારતા ને ગોબરું બધું કસરું પીડ્યું હોય નાયલા કપડાં આવે ત્યાં લક્ષ્મી વહી જાય. અને પછી એવું હોય ને બધા માથે ગોડ્યું મારું ઓલું ક્યાં છે, તો ઓલો કે મારું આવીને તમે તમારે કહેલો ને ક્યાં, લક્ષ્મીજી વૈયા જાય કે આ કજિયા માં અહીં ક્યાં રહેવું, કારણ કે બધી ફૂ આળસું ભેગા થયા હોય ત્યારે ત્યાં જ આવવું હોય ને. તો ભાગવત આપણને શીખવાડે છે કે અંદરથી પણ ક્લીન બહારથી પણ, મોંઘા વસ્ત્રોનો હોય જ કાંઈ નહીં પણ સ્વચ્છ હોવા જોઈએ હે ને, શરીર સ્વચ્છ હોવું જોઈએ, કંઈક ધાર્મિક મર્યાદાઓ પણ શીખવી જોઈએ, હાથ ધોઈને કંઈક કામ કરવું, હાથ ધોઈને બનાવવું. આપણા હાથની જ તમને ખબર જ છે, બેઠા હોય ત્યારે ક્યાં ક્યાં ફરતો હોય, અને પછી કે લ્યો પ્રભુજી પ્રસાદ, એમ કે રહેવા દો બાપ રહેવા દો, તમારો પ્રસાદ તમારા એ દો, ક્યાં ક્યાં આંગળા ફેરવા હોય આપણે, કારણ કે ટેવ જ આપણે આપણું કરવું ન હોય, પણ શું છે ભાવ છે ભાન નથી મૂળ બીજું કાંઈ નહીં, આપણે શીખ્યા નથી એ સિસ્ટમ. માતા અમારે કંઈક સાફ કંઈક આમ આમ હાથી એ ફૂંક મારી એટલે હારે થૂંક આવે પ્રસાદી રામ રામ, એને એની જ ખબર કે ફૂંક ન મરાય આમાં. આપણે આપણા છોકરાને ફૂંક મારીને દૂધ દઈએ બરાબર બધાની નહીં, અને ખાલી ફૂંક ન હોય ને એમાં બીજું શું હોય તમને ખબર છે, કે ગંગન જળતો ન હોય મોઢા, આવી તો ઘણી નાની નાની બધું શીખવાનું જીવનમાં. આપણે આવું કરવું નથી પણ થઈ જાય છે, પછી જાણતા સંતો ઠા ખવડાવવા જતા હોય, ભાવ ન હોય પણ આપણને ખબર નથી રહેતી. તો શ્રીમદ ભાગવત આપણા ઘરને મંદિર બનાવવાની વાત કરે, આપણું ગામ હોય ને એક મંદિર હોય બે મંદિર હોય રામજી મંદિર હોય માતાજીનું હોય શિવાય, આ સંસ્કૃતિ છે, પણ એ હું કામ છે કે એ મંદિરે જઈને આપણે કંઈક એવા સંસ્કાર એવી ભક્તિ લઈએ કે આપણે આપણા ઘરને મંદિર બનાવી દે. મંદિરમાં શું હોય, પવિત્રતા હોય, ચોખ્ખાઈ હોય, ઠાકોરજીનો વાસ હોય ને કીર્તન ભજન હોય, આપણા ઘરે પણ એ કરી શકીએ ને આપણે. તો પછી ત્યાં કોઈ દિવસ રોગ દરિદ્રતા દુઃખ અકસ્માત આ બધું દૂર વયું જાય ભગવાનની કૃપા, પછી ત્યાં ભૂત પ્રયત્ન આવે ત્યાંના પિતૃઓ મોક્ષને પામવા માંડે, પછી ગોખલા માટાનો મારે નડવાનો બેહાય. આપણે ઘરને મંદિર બનાવ્યું નથી. શ્રીમદ ભાગવતની આ કથા કેવલ મોટી મોટી જ્ઞાનની વાતો કરવા માટે નથી, આપણા જીવનને સરસ બનાવવા માટે. સરસ શબ્દ કેટલો સરસ છે, આગળથી વાંચો તોય સરસ,
પાછળ એમ આપણે તે જેવા છે એવા આપણે જાય ત્યારે બધા વાહ વાહ કરતા ને વાહેથી આપણે બીજી ભાતના હોય કેવી વાતો કરતા, એવા નથી બનવું. જ્યાંથી જોવો ત્યાંથી એવા છે. જેમ જમનાજીનું જળ નિર્મળ છે, પ્રેમ સરોવરના કુંડોનું જળ, એમ આપણું હૃદય નિર્મળ બનાવવું છે. આ કથા આપણને ભગવાનના વાલા બનાવશે. ભગવાન કહે છે કે મને નિર્મલ જન સો મોહી પાવા. નિર્મલ એટલે તમારા મનમાં મળ ન હોવો જોઈએ, મતલબ ગંદકી ન હોવી જોઈએ. મતલબ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધી ગંદકી છે. જબ તક ગંદગી હૈ તબ તક ખુદા બંદગી સ્વીકાર નહીં કરતા, એસે કહેતા હિન્દી મેં. આપણી અંદર દ્વેષ, ઈર્ષા, અભિમાન હોય ને તો આપણે કીર્તન બહુ ગાઈએ, પ્રાર્થના બહુ કરીએ, પણ પ્રભુ તાણ નથી ને આપણા રસય નથી. હૃદય નિર્મળ હોય તો અડધી પુકારે વાલો ઉભો રહી જાય. તો આવી બધી નાની નાની વાતો જીવનમાં માના ધાવણ જેવી કામ કરે ભાગવતની, એને ઉતારવી જોઈએ. આપણે મોટી મોટી વાતો બહુ કરીએ, નાની નાની વાતો સાંભળતા નથી. હવે આપણે જીવનમાં સુધારો કરીએ કે આજથી મોટી મોટા ફડાકા બંધ કરીએ ગામના વાતો, અને નાની નાની વાતો સત્સંગની સાંભળીએ. કારણ કે આ નાની નાની વાતો આપણને જીવનમાં મોટા બનાવશે, અને મોટા બનવું એ નાની વાત નથી, જીવન મહાન બનાવવા માટે છે. ભલે ઓછું કેટલું જીવવું, કેટલા જીવશું એ તો ભગવાનને ખબર, કેવું જીવવું એ આપણા હાથમાં છે. ભગવાનને ખબર આપણને હો વર ના કરે કે 80 લઈ લે, એની ઈચ્છા જ્યારે લેવાય ત્યારે લઈ લે, પણ કેવું જીવવું એ આપણા હાથમાં છે. મોત આવે ને તો એને શરમ લાગવી જોઈએ કે હારું ખોટી જગ્યાએ આવ્યો છું, આને રહેવા દેવાય. એવું આપણું જીવન બનાવવું છે આપણે. ભગવાને આપણને માણા બનાવીને એ મોકલ્યા છે, હવે આપણે ભગવાનના વાલા વૈષ્ણવ બનીને મરવું છે. આ જીવનમાં નિર્ણય કરો આપણે શું બનવું છે, વૈષ્ણવ બનવું છે, વિષ્ણુના વાલા થઈ જવું છે, તો આપણું જીવન સફળ. અને તમારા એકની કરેલી ભક્તિ તમારા આખા પરિવારનું કલ્યાણ કરશે. હરિનો એવો સ્વભાવ છે કે એકના સંબંધે આખા કુળને તારે. તો જે ભક્તિ કરે છે એના કુટુંબની, એના પરિવારની સાચી સેવા કરે છે, રિયલ સેવા એ કરે. કારણ કે બધા આત્માઓનો મોક્ષ કરાવી દેશે, ભગવાનનો સ્વભાવ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અને એના પવિત્ર ભક્તો કેટલી અમૂલ્ય છે એ રાજા પરીક્ષિત જાણે છે. અને એટલા માટે બધું છોડીને, રાજા પરીક્ષિત ધારે તો મોટા મોટા યજ્ઞ કરી શકે. રાજા હતા, મહારાજા હતા ભાઈ ચક્રવર્તી, એને કઈ આપણી ગોડે 5 વર્ષની સરકારને કઈક ઇલેક્શન કરવું પડે એવું નહોતું. જીવે ત્યાં સુધી સમ્રાટ રહેવાના હતા. તો ધનની કોઈ કમી નથી, નોકર ચાકરની કમી નથી. ધારે એવા મોટા મોટા યજ્ઞો, ધારે એવું મોટા મોટા તપ કરી શકે, પણ એને બધું છોડીને ભાગવત કર્યું. એનો મતલબ એ છે કે આ બધાથી શ્રેષ્ઠ ભાગવત. અને તમને સમજાશે, ગમે એવા મોટા તીર્થોમાં ડૂબકી મારી આવવાનું, ગમે એવા મોટા જગન કરી લો, પણ અડધો કલાક કથામાં બેસીને જે સમજણને સુખને ભક્તિ વધે ને, એ ગમે એટલા કિલોમીટર લાંબા યાત્રા કરો ને તોય ન થાય. થાક લાગે, માથાકૂટ વધે, પણ સત્સંગમાં 10 મિનિટ 5 મિનિટ બેસીએ તો શાંતિ મળે, જ્ઞાન મળે, આનંદ મળે, હરિની કૃપાના પાત્ર મળે. તમે અનુભવ કરતા હશો, અમુકનો થાક હોય ને હોયો જાય, એટલે હખત એટલું મળે, ઘણા હોય જાય. અને મને જ કોઈ હુવે એ ગમે, કારણ કે કોઈ તમને આખી દુનિયા નીંદ ઉડાવે છે, હું હુવરાવું શું ગમશે? નકર ઘણા ગોળીઓ લેશ હુવે નહીં, હું નથી આવતી અત્યારે બધા મોડા ભાઈઓને નથી આવતી. હક હોવું જોઈએ. એસી ચાલુ હોય તો અંદર પરસેવો વળે, માર્કેટ એવા છે ત્યારે છે ને આ દુનિયા એવી. ખાલી સત્સંગ એવો છે જે આત્માને સુખ આપશે, આનંદ આપશે. એટલે ભગવાન આગળ માગવું જોઈએ કે આહા, આપણને જે 6 દિથી જલસા થાય છે, આખું જીવન આવા જલસા જ રહેતો કેવું હર હર શામ શામ કે નામ, કેવી હાંજ પડે. તો આ થાળી લઈને આ બેસી ગયા, અહીં ભક્તિ ન આવ્યા, ઘડે ઘરે આંટો મારી આવીને વળી ગયા, એટલે બેસી ગયા. હું જોઉં છું બધી લીલા, કઈ અમને બધી ખબર. આમથી અમુક જોવે પછી કે વાર લાગે, હાલ ઘાટો મારતા આવી કેવું હારું. અહીંયા આ થાળી મૂકીને હાલતા, કાંઈ બનાવવું નહીં, ઉટકવું નહીં, કાંઈ નહીં, ફાવી ગયા. કૃપા છે તો હું બીજું શું છે કે
આવો આનંદ આશ્રમમાં સંતો નહીં, જેવો તમને મળ્યો છે ને, હકીકત માણવા જેવો છે. અને તમે પાયમાં છો ને તો બીજાને દેજો આવો આનંદ, વહેંચવો જોઈએ. ભગવાને આપ્યો તો આપણે આટું કર્યું, આ પુણ્યનું કામ છે. પાંચ માણા જીવન સુધરે, પાંચ માણા હરિભક્તિમાં લાગે, તો એ તમારા ખાતે જાય જેને આયોજન કર્યું છે. યારે આવશે તો ભગવાન આગળ માગું છું, અમારે આગળ કરાવજો આવા પુણ્યના કામ, અમને એવી શક્તિ આપજો. અને ઈશ્વર તો ભાવથી કરેલી પ્રાર્થના લાયક એ જ બનાવે છે, બાકી આપણે આગળ તો એક ની ત્રણ ચાર ના લાગે એવા લાયક છે. સમજાય ને શબ્દો, પણ એ જ ઈશ્વરે આપણને લાયક બનાવ્યા કઈક સત્કર્મ ધર્મ કર્મ કરવાના, તો એ કૃપા એની લેખું. ધન્ય મારું જીવન, કૃપા એની લેખું, એમ આ જીવનની ધન્યતા. વ્રજની ગોપી ઘરના બધા કામ કરતી જાય, પણ એના ચિત્તમાં શ્યામ સુંદર છે. વને વને ગોપ વધુ કદંબા, સમે મિલિતવા સમવાય યોગે, પુણ્યાનિ નામાનિ પઠંતિ નિત્યમ, ગોવિંદ દામોદર માધવે. વને વને ગોપી ઘરેથી પાણી ભરવા જમના કિનારે જાય, તો બે સખીઓને કહે છે કે આ જમના કિનારે જાવું. ક્યાં જાવું? તો કે હાલો ને કૂવે જઈ, ગામના ગોકુળના ગામને ગોંદરે કૂવો જ કેમ, એને પનઘટ કે પનઘટ, આ હિન્દી શબ્દ હૈ, એસે ગુજરાતીમાં બી સાહિત્યમાં યુઝ હોતા હૈ, જ્યાં બધી આજુબાજુની સ્ત્રીઓ પાડવા આવી હોય, સિંચણીઓ લઈને કૂવામાં ગાગર, એ એક ફાવેટ છે. પણ શામ એ પાણી ભરવાના બાને જમના કિનારો આમ છે ને કૂવો આમ છે, તો નીકળી છે જમના કિનારે, ની આખી ગોપીઓની લાઈન દિશા બદલાઈ ગઈ પનઘટ. કેમ જમના કિનારે નહીં, ન્યા હું કામ જાવું છું? એ સમજે, એ સમજે, કારણ કે વાંસળીના સૂર ન્યાથી આવે છે, વાંસળીના સૂર ન્યાથી આવે છે. તમને હાથાડીથી આ વાંસળીઓ સમજાતી છે, નગર તો આ અહીંથી નકરા ટ્રેક્ટર કપા ભરવાના, રિક્ષા ધુમાડા, એ ધાંભળ્યું વાંસળી સાંભળવા મળે, એ ભાગ છે. નકરી માથાકૂટને રાયડું ધાંભળાતી હોય જ્યાં હોય, પણ વ્રજની ગોપીને વાંસળી સાંભળાય છે. અને વાંસળી કનૈયાની પ્રેમની ગોપીની પાંસળીમાં વહી જાય છે, હૃદયમાં ઉતરી જાય છે. મોરે સુતી માં શયન ભુવનમાં, સાંભળ્યો મેં મોરલીનો નાદ. એટલે એ સુર નાદ વેણુના પગલા પનઘટ ઉપર વયા જાય છે. અને વેણુના સુરમાં મસ્ત બનેલી ગોપી જેઠાણીનો દીકરો હારે લઈ ગઈ હતી, એ ભત્રીજાને હેઠો મૂક્યો ને ગાગરમાં સિંચણીઓ નાખવાને બદલે એ ગાળીઓ નાખ્યો છોકરાને. ભાન રહેવી જોઈએ ને, ભાન નથી રહેતી. ઓલી બાજુ વાળે કે અય જો તો ખરી, તું કથામાં એટલી બધી ગયેલી થઈ ગઈ, એને ખબર નથી, કઈક વળગ્યું નથી ને તને એમ. ગામડામાં પેલા એવું કઈક નવળું કરે તો આપણને એમ થાય કે કઈક વળગ્યું છે. હવે આ સેદ એવી, આને કોણ, આ કોકને વળગે, આને કોણ વળગે, પણ આપણને કઈક બીક લાગે, કઈક વળગાણે છે, કઈક ભૂલી, કઈક પાગલ, કઈક તો છે. ક્યા કર રહી હે ગોપી, હોશ મેં હૈ કે નહીં, તુજે ભૂત લગા હૈ ક્યા, માર દેગી બચ્ચે કો, ફૂલ જેવો કુંવર જેવો દીકરો છે ને ગાળિયા નાખે સિંચણિયાના. આ તો હારું જ બાજુ મોલી ઉભી હતી, અને થોડીક ગઢી ગોપી હતી, એને સૂરબૂર ન સંભળાતા, એટલે એને સંભળાતા હોત તો આ તો ગયો હતો. ગોપી કહેતી હૈ વો તો શુદ્ધ મેં હી નહીં હૈ, ભૂસે તો કુછ પતા હી નહીં. લેકિન દૂસરી ગોપી જહાં બાજુ મેં ખડી કહી હતી, ઇસકો ભૂત નહીં લગા, ઇસકો નંદ કા પૂત લગા હૈ. આ કનૈયાના પ્રેમની અસર છે, કે એને કઈ યાદ જ રહેતું નથી. એટલે તો એ પનઘટ ઉપર આવી છે. પનઘટ, ઘટ એટલે ઘટવું, ને પન એટલે, પન એટલે પ્રતિજ્ઞા, નિયમ. ગોપીનું નિયમ પ્રણ, પણ કે ને મેં પ્રણ લીધું છે, પ્રણનું અપભ્રંશ છે પન.
પ્રણ એટલે વ્રત, નિયમ, પ્રતિજ્ઞા. વાવ, હિન્દીમાં અંગ્રેજીમાં કે વ્રત લીધું છે કે મારે કૃષ્ણને મળવું છે. અને એનું એ વ્રત છે તો અમારા ગોવિંદનું પણ એ જ વ્રત, મારે બીને. તો બેયનું પ્રણ છે કે એકબીજાને મળવું, અને જે જગ્યાએ ઘટી જાય એને મળી, એને કહેવાય પન ઘટ. તો પછી ગાળીઓ કાઢે છે. મારે રાજસ્થાન કે ભક્તોને લિખા હે ગોવિંદ દેવ કી ભક્તિ ભાવ. જયપુરમાં રાધા ગોવિંદ દેવ મંદિર છે, રાજે જે વૃંદાવન થી ગયા છે. બંસી કી આવાજ મેને પનઘટ પે સુની, બંસી કી આવાજ મેને પનઘટ પે સુની, હે બંસી કી આવાજ મેને પનઘટ પે સુની, ઓ ઘડુલો ઓ ઘડુલો ઓ ઘડલો કુવા મેં પટકાયો રે નંદલાલા, ઓ ઘડલો કુવા મેં પટકાયો રે નંદલાલા, નંદલાલા રે પ્યારા ગોપાલા, નંદલાલા રે પ્યારે ગોપાલા. ઓ બંસી ઓ બંસી ઓ બંસી જોર કી બજાઈ રે નંદલાલા, બંસી જોર કી બજાઈ રે નંદલાલા. ભી કહેશે કે હે નંદલાલ, તુને યે કેસી બંસી બજાઈ હૈ કે તુને હમારી સુધ બુધ સારી હર લી હૈ, અબ હમારે ચિત્ત મેં કેવલ તેરા હી સ્મરણ અખંડ બનના. સંસારમાં બધા યોગી ઋષિ મુનિઓ વૈરાગ લઈને સંસાર ભૂલીને ભગવાનમાં મનડું લગાડવા એકાંતમાં જઈને ધ્યાન સમાધિ કરે તો એ ભગવાનની ઝલક આવે નહીં, વર્ષો વાણા વાણા વયા જાય. તો સંસાર ભૂલવા યોગીઓ ધ્યાન કરે, રજની ગોપી કન્યાને ભૂલવા માટે ધ્યાન કરે, એ તો અખંડ એ જ ધ્યાનમાં આવેલો હોય છે. આ પ્રેમ છે ગોપીનો. ગોપી કહે છે કે હે મુરહર હે મુરલીધર, બંધન મુરલી રવા, કમ સે કમ ભોજન બનાવીએ ને ત્યારે તું મુરલી નહીં બગાડ. ભગવાન હશે એ કે તારા મુરલીના સુનાદના પ્રેમના પ્રવાહ ઓલી સુખી કડી હોય ને એ ભીની થઈ જાય છે. વાંસળીના સુરમાં એવો રસ પ્રેમ છે કે ઓલી સુકાઈ ગયેલી આગમાં તો ચૂલામાં સુકાઈ ગયેલી લાકડી હાલે ને, બળતણ શું કહેવાય, બળતણ. તો આ વેણું વાગે તો એનો પ્રભાવ એ લાકડીઓમાં પડે તો એ લાકડી પ્રેમ રસની ભીની થઈ જાય, પછી આગ લાગે નહીં, પછી ધુવાડો થાય, આંખ્યું બળે ને ઓલી જન્મની દુશ્મન સાસુ માથું ખાય. ભાન નથી માએ કાંઈ શીખવાડ્યું, તમારી માએ નથી શીખવાડ્યું મૂંગા રહેવાનું એમ કહેવાય થોડું. કે અમારી કઠણાઈ છે. તો હે શ્યામ સુંદર, ઇતની કૃપા કરી દો કે કમ સે કમ ભોજન બનાય તબ મુરલી મત બજા, તાકી ચેન સે ભોજન તો બન જાય. બંસી કી આવાજ મેને ચોકા પર સુની, બંસી કી આવાજ મેને ચોકા પર સુની. હવે ઓલી રોટલી રોટલી કે રોટલો જે બી ચૂલા ચોક મતલબ તો ચૂલા ઉપર હવે વરાંતી હતી ને વાંસળીનો અવાજ આવ્યો હતો, એક તો આગ ઓલવાઈ ગઈ, ધુમાડો થઈ રહ્યો છે, રોસ રસોઈ બનતી નથી, અને ઓલકો રેડું નાખે છે વાહે. તો આ બિચારી તો ભાઈ તો પછી ઓલી રોટલો તો કહી રહ્યો પણ એ ધુમાડો એટલો છે તો એ ચૂલામાં નાખવાનું બદલે બાજુમાં રાખમાં જાય બિચારીને, શું કરે. ઓ પલકા ઓ પલકો ચૂલા મે પટકાયો રે નંદલાલા, ઓ પલકો ચૂલા મે પટકાયો રે નંદલાલા, નંદલાલા રે મેરે ગોપાલા, નંદલાલા રે મેરે ગોપાલા. ઓ બંસી ઓ બંસી ઓ બંસી પ્રેમ સે બજાઈ રે નંદલાલા, બંસી પ્રેમ સે બજાઈ.
ત્યારે વાગતી તો એ પ્રેમ રસ એવો જ આખા વ્રજ 84 કોષમાં વહી જતો કે એ યમુનાજીનું જે દ્રવી થતું જળ છે ને એ સ્થિર થઈ જતું. ગોવર્ધન પર્વત જે સ્થિર છે એ ગોવર્ધનની શિલાઓ પીગળવા માંડતી. વેણુનો પ્રભાવથી વનરાવનની સૃષ્ટિ સુંદર બની જાય અને આ આ સુખ કેવલ વ્રજ ગોપી મળ્યું છે. ભગવાન દ્વારિકામાં વેણુ નથી વાળી, મથુરામાં હો વરે રહ્યા દ્વારકામાં. ભગવાને જો કા ગુજરાતીઓ વેણુને લાય એ સુદર્શન ચક્રથી હખણા રહે. વેણુ તો વ્રજની ગોપી માટે છે, ભગવાન મૂકીને આવ્યા હતા. એટલે આપણે વ્રજમાં જવું છે, જ્યાં રાસ છે, જ્યાં વેણુ છે, જ્યાં શ્યામ સુંદર ભગવાન રૂપે નહીં, પ્રિયતમ રૂપે, પુત્ર રૂપે, સખા રૂપે આપણને મળવાના. ભગવાન રૂપે તો બહુ પૂજા અને રિસ્પેક્ટ ને બધું કરવું પડે. અને આ ભાગવત અમારી જે કહે છે ને, અમારો ભાવ ભગવાનની પૂજા કરવાની શરૂઆત કરાવે પણ અંતે ભગવાનને પ્રેમ કરવાનો. પૂજા ઇઝ અ બિગિનિંગ, લવ ઇઝ એ લાઈફ છે. તમે કહેશો એમાં એમાં હું ફરક હું? અરે આપણે જો ભગવાનની પૂજા કરીએ છીએ, પ્રેમ તો આપણા ઘરવાળાને છોકરાને આપણને કરીએ, એનું સારું થાય એટલે અગરબત્તી ફેરવીશ કે જોઈજે હોય ધ્યાન રાખજે માડી. ભગવાન એમાં કઈ પ્રેમ નથી, પ્રેમ તો આપણને આપણામાં જ છે, એનું હરખવાલ એટલે ભગવાનની. આપણે ભગવાન ભગવાન કેમ પૂજા કરવાળા બહુ છે, મને આખી દુનિયા મારી પૂજા કરે છે, પ્રેમ વ્રજની ગોપી કરે છે. ગોપીને કાંઈ નથી જોતું કનૈયા આગળ, ગોપીનો શિંગાર શણગાર જે કાંઈ કનૈયાને રાજી કરવા એ ખુશ એમાં ખુશ. પછી ગોપી હજાર દુઃખ સહન કરવા તૈયાર છે અગર કનૈયો રાજી રહેતો. અને આપણે તો આપણા હક હાટું તેને માળા મંદિર હાલે, ભગવાનનું જે થવું થાય. એટલે આપણે ભગવાનને પૂજા કરીએ છે, પ્રેમ તો આપણે પૈસાને કરીએ છીએ, પરિવારને કરીએ છીએ. હું સાચું બોલું છું? હે, ક્યારેક ક્યારેક હાસું નીકળી જાય. આપણે પૂજા ભગવાનની કરીએ, માતાજીની કે, પ્રેમ તો પૈસાને, પરિવારને, આપણા શરીરને કરીએ છીએ. અને માની લેવું છે, ભગવાનને કઈ વાંધો નથી તમતા. પણ ભગવાન કે યસ, મારી પૂજા કરશો તો તમે જે ધારો છો એ તમે એમાં મારી કૃપાથી સફળ થશો. પણ જીવનનું લક્ષ્ય નથી, કારણ કે ભગવાનના ધામમાં, ભગવાનના રાસમાં તો જે ભગવાનને પ્રેમ કરે ને એ જ પામશે. અને તમે આવા માગતા રહેશે ભગવાન કે એનું એ દીધા રાખશે, આ હક નથી. આજ જે બધા હગા મેળા છે એની પહેલાના જન્મમાં બીજા હતા, આની પછીના બીજા હશે. અને જોકે એ સારું છે, ભગવાને તમને ક્યાંક ઈના જોતા તમે જ કહેશો એન કરાવો ને ભગવાન આ બે ત્રણ તો રહેવા જ દેજો. આ વખતે હા શું કહે, આપણે વીતી હોય શું કરીને આપણે બીજા ઉપર વીતાવી હોય, ઈના ભગવાન પેમેન્ટ કરવું પડે કે આ આવક રહેવા દો, આ માલ રહેવા દેજો, આ વખતે માઇન્ડ પૂરું થયું. આપણા વર્તન એવા છે કારણ કે સ્વાર્થના હગા છે ને આપણે, ભગવાન બધું જોવે છે. પણ વ્રજની ગોપી એવી નથી, એ તો કનૈયાને પ્રેમ કરે છે. હા, એ કમ્પ્લેન કનૈયાની માં યશોદાના આંગણામાં, પાછળ કનૈયાનું મુખડું જોવા, એની મુસાન જોવા, એનું તો જીવન જ કનૈયા છે. ભગવાન વેણુ વગાડીને ઘરે પોગે, ગાયોને વાળીને, ગાયોને ચારીને, બધા જતા વાળીને પછી ઘરે આવે તો આખી વ્રજની ગોપી જે પાણી ભરવા ગઈ હતી ને એ બધી યશોદાનામાં. જો તારો કનૈયો, માં યશોદા શું કર્યું આજ મારલા, ભગવાન એકદમ ભાગવત માંથી પ્રસાદ આમ સુધરી ગયા હોય ને એવા ભોળા થઈને આવ્યો. કારણ કે વાંકમાં હોય એ માણા તમને ખબર છે, વાંકમાં આપણે કેવા ત્યારે ડાયા ડમરા થઈ જાય, એમ ખાવું પડે કે નાટક કરતા હોય જે બી હોય. તો ભગવાન એકદમ ભોલી સી સુર મનોહર મૂર્તિ, કોમળ મહા, આમ કરુણાથી જોયો, ગોપીઓને કઈ કામ નથી, માં મારી જ વાતો કરતી હોય છે. કભી જોઈએ આયે યમુના કિનારે, યે લાગી શિકાયત યશો.
છોરા કે આગે યમના કિનારેથી ફરતી ફરતી ગોપી પોતાના ઘરે નથી જતી. એ આખી ગોપીઓનો સમૂહ ઝુંડ એ ગાગર પાણીની ભરેલી લઈને આવી છે મટકી કનૈયાની કમ્પ્લેન કે માં યશોદા આ તારો કનૈયાએ આજ શું કર્યું ખબર? શું કર્યું? એ કે અમે આજ યમના કિનારે પાણી ભરવા ગયા હતા. જમુના પાણી ગયા ત્યારે કાના ને જોયા એમ તો માયા લાગી ગઈ છે એટલે દેવી છે. અમે જમનાને પાણી ભરવા હતા અને આ તારા લાલાએ અમને પાડ્યા અને જો મને પગમાં હોજોય ચડી ગયો છે, મારો પગ મચકોડાઈ ગયો છે. માં યશોદા કનૈયા સામે જોવે છે, આવું શું કામ કરે છે લાલા તું? એ કે માં એક નંબરની ખોટી ન્યૂઝ છે બધી, હું તો ઓળખતો નથી આ કોની છે ખબર ને. હમણાં ભાગવતમાં પહેલા વહેલા બેઠા નગર અમુક તો બેહતા નથી, હું ક્યાં ઓળખું છું આ કોઈ ખોટી છે બધી. અરે પોતે ખોટું બોલે ને અમને ખોટું કે છે? તું જમના કિનારે નહોતો? ભગવાન કે જમના કિનારે? જમના તમારા બાપાની છે, આખા ગામનું તળાવ એકનું છે કઈ? જમના તો બધાની છે. માં યશોદા તું અમારી વાત સાંભળ, આ તારા લાલાએ અમે પાણી ભરીને આવતા હતા અને અમને પાડ્યા છે, અમારા બધાના પગમાં હોજા ચડી ગયા છે, નંદવાઈ ગયા છે, અમારી મટકીઓ ફૂટી ગઈ છે અને આવું ને આવું કેટલાક દિવસ અમારે સહન કરવાનું. એટલે હવે નક્કી કર્યું છે કે કાં તું ને તારો લાલો રહેશે ગોકુળમાં અને કાં અમી રહેશું, અમી જઈશું સુરત, એવું નથી રહેવું અમારે. આમાં રોજેદ આ માથેકૂટ કોણ કરે આને આને? તો માં યશોદા કનૈયાનો કાન પકડે છે કે તે હું ધારી છે, માં તું મારી વાત સાંભળતો કરી, હું જમનાના કિનારે ગયો તો વાત સાચી છે. તો બપોરનો સમય હતો, ગાયું પાણી પી જમનાજીને પાણી પી દીધી, તો મેં પાણી પીધું તો જમનામ પાણી મારે નહીં પીવાનું? એ કાંઈ મ્યુનિસિપાલિટીનું હશે દાદાનું છું કહ્યું, તો મેં જમનામાં પાણી. જમનાજી છે ને બહુ ભાગશાળી છે, આપણે કુળમાં ભાગવતજીમાં એવું લખ્યું છે કે ગાયું જેમ પાણી પીવે ને જમનામાં, કૃષ્ણ ભગવાન પણ ડાયરેક્ટ એમ જ પીવે, લોટો ગલાસ લઈને જ જતા. જેમ ગાયું પાણી એમ હોઠથી, એટલે આખી જમના કૃષ્ણનું મુખવારવિંદનું અમૃત છે ભાઈ. કારણ કે કનૈયો જેમ ગાયું હોઠોથી પાણી પીવે એમ જ જમનાનું પાણી પીવે, આખી જમના કનૈયાની શું કહેવાય, ચરણામૃત કયો કે અભિષેક કયો કે એનું મીઠું છે બધું. અને જમનાજીની ગમે કારણ કે તો એમના પ્રિયતમ છે, સ્વાભાવિક છે, એ માટે તો તરસે છે જમનાજી. અને ક્યારેક ક્યારેક ભગવાન એમ ગાયુંની જેમ સીધું પાણી પીતા હોય તો મધુમંગલ ને ઓલા સખા હારે હોય ને ગોવાળિયા, ધડામ જઈને વાંહે મારે ધક્કો, તો આખા યમનાજીમાં ખાલી હોઠ અડાડવાના હતા એમાં આખો જ શરીર યમનાજીમાં ડૂબી ગયા. વળી બહાર નીકળે, કોણે ધક્કો માર્યો? કોણે? એટલે બધા સખા હશે, અમને નથી ખબર કોને માર્યો કોને. હવે જો આખા દુનિયાના યોગેશ્વર પરમેશ્વર એની દશા ગોપમાં પ્રેમમાં કેવી છે, પણ યમનાજી ખુલ્લા દિલથી આશીર્વાદ આપે સખાવાને, તમારું સારું થશે. આ મને ખાલી ઓઠ અડાડતા આખા જ મને મળી ગયા, યમનાજી તો ખુશ ખુશાલ, યમનાજી તો બહુ રાજી થયા કે કનૈયા સંગ તો મળ્યો. કિસીને પૂછા, યમના તેરા રંગ કાલા ક્યું હે? બોલે વો કનૈયા નાહકે ગયા ના તો અપના રંગ ચડા ગયા હે, એના કલરની હું થઈ ગઈ છું, આ કનૈયાની કૃપા છે. તો માં મેં ગાયોએ પાણી પીધું, ગાયોએ તો મેં પાણી પીધું. અને પછી ના એક કદમનું જાડવું હતું તો મને એમ થયું બપોરનો સમય છે, ગાયું તો ચરે છે તો છાયામાં હું ઘડીક બેસું. તો હું ગાયોના ગાયો ચરતી હતી ને હું ના છાયામાં કદમના જાડવા એટલે જમના કિનારે બેઠો. તો એમાં કંઈ ખોટું કર્યું મેં? ના ના, આમાં તો કાંઈ ખોટું નથી, જમના કાંઈ આની નથી, આ કદમ કાંઈ એનું નથી, બધાનું છે ગામનું, તો હું બેઠો હતો. એવામાં આ ન્યાથી નીકળી બધું ખરખ્યું અને એનું ધ્યાન નહોતું. એ નકરી વાતું કે ખબર નહીં કોની હાહુની કાપ્યું, એક પાડોશી નકરું ગામનું, આપણી વાત નથી થતી. કે પાણી ભરવા આવ્યું હતું પણ નકરું બોલ 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 વાતું જ કરતી હતું, ખબર નહીં કોની કરતી હોય. તો વાતું કરવામાં ધ્યાન ન રહ્યું હોય, પગ પગ કંઈક પાણારે ભટકાણો, મારું બાંધવું કાઢે છે કે મેં ભટકાણ, હું તો ઓળખતો નથી આ લોકો, મારો હું વાંક છે. ત્યાં એક ગોપી આવી, એક ગોપીને ધક્કો મારતી આવી,
હું બોલે છે યશોદા, તને ખબર છે ને હું કે આ પાણી પીવાય ગયો તો ને અડધું જ કહે છે, પાણી પી લીધું પછી એમ જોયું તું દૂરથી, કારણ કે એમ તો ગમે ને હોય આને જ જોતું હોય છે, ગોકુળની છે તો એ પાણી પીને પછી પાણી આમ ઉડાડતો હતો, એને પ્લાન હતા કે આખો ઘાટ ભીનો કરી નાખું પાણીવાળો ચીકણો એટલે આ પડે લહેરીને, એ તો એ કહેતો નથી, હવે પાણી પીધું એ કહે છે, પણ પાણી પીને પછી આખું પાણી ઘાટ પલાળવાની શું જરૂર હતી ઉડાડવાની, ભગવાન કે ના ના એ તડકો એટલે પાણી સાટતો હતો હું તો નાટકબાજ, એ પાણી સાટવાનું જરૂર ના ઘાટ ઉપર, પણ એના પ્લાન હતા કે આપણે ભીના પગ અમારા પછી થાય એટલે લહેરીએ ને, એટલે તો ભગવાન કૃષ્ણે બહુ સરસ કીધું, માં આ અડધું ખોટું બોલે છે, હા પાણી થોડુંક પાણી પીવા જાય તો ઉડે થોડુંક, છોકરા હોય ગલાસ ઢોળે નહીં ભલામણ, છોકરાને બાપાય ઢોળે જ ક્યારેક ક્યારેક, છોકરાનો પાણી તો ક્યારેક પાણી એવી જ વસ્તુ છે ગમે ત્યારે ઢોળાઈ જાય પલ્લી જાય, એ કઈ મોટો કેસ ન થાય એમાં કઈ ગુનો નથી કર્યો એટલો, પણ સત્ય એ છે કે આને એની માએ હાલતા જ નથી શીખવાડ્યું, ભગવાન બોલે ના ના એવા હું કેમ, એ કે આ જાતિથી ન્યા અને જોતીથી મને, અને મને જોવે એ લગભગ પડે જ છે, એમાં કોઈનું મારો વાંક નથી, હું છું એવો તો હું કરું, તો એ ઇસકો ચલના નહીં સિખાય ઇસકી માને, વો જા રહી થી જમના જલ મેં ઓર દેખ રહી થી ઉધર, જાતી થી ઉધર દેખતી થી ઉધર ગીર ગઈ, ઓર ગીર ગઈ તો કહેતી હૈ કે ગોવિંદ ને ગિરાયા, એક નંબર કી જૂઠી હે સબ, મેરા કોઈ ગલતી નહીં હૈ, તો ઓલી ગોપી કે પણ તને ખોટો સાબિત કરીને અમારે હું કરવું છે, અમે હું કામ ખોટું બોલી, તારી પાસે કઈ લેવું છે, તો ભગવાન માં યશોદાની સાડીનો આંચમાં મોઢું રાખીને કહે છે, માં આ બધું છે ને મને પતિ રૂપે પામવા માંગે મળ્યા નથી ને એટલે આ બધી જ બળે જ, અરે ઝીણું ભગવાન એકદમ સાચું બોલે, ગોપીને મનમાં એ જ છે, આને છે ને મને ચોર ને બદનામ કરીને મારું મારું વ્યવહાર નથી થવા દેવું આ બધું, એટલે હું ક્યાંય ન જાઉં ને એટલે પછી મારો આનંદ આને લેવો છે, આ કઈ ઓછું નથી બધી, માં તો આની વાતમાં નહીં આવ, માં યશોદા વચ્ચે મુંજાય આરું આનું માનું કે આનું, હજી એક ગઈ ની તો બીજું ઝુંડ આવે, મૈયા તેરા મોહન ચુરાતા બહુત હૈ, ચુરાતા તો હૈ પર ગિરાતા બહુત હૈ, અમારા ઘરમાં આવીને માખણ ઢોળે છે મટકાઓ ફોડે છે, માં યશોદા કે જો મુંજાઓમાં મારો લાલો જેટલા માખણના મટકા ખાય ને એની કરતા 10 ગણા અહીંથી લઈ જાઉં, 1 કિલો ઢોળ્યું હોય 10 કિલો લઈ જવાનું માખણ, 2 મટકા ફેડાય 20 લઈ જાવ, મારે તાણ નથી, તો ઓલી ગોપીઓ કે તાણ અમારે નથી, અને તારો લાલો માખણ ઢોળે ખાય એનો અમને બહુ વાંધો, પણ હારો વાંદરે ને ખબર આવે છે, દુકાન ખોલે છે અને આખું બગાડી નાખે, હમણે ખાવું હોય તમે સામે જ, તો માં યશોદા કીધું એક કામ કરો આવે ને મારો લાલો એટલે સામે જ આપી દેવો, આલે કનૈયા કેટલું માખણ જોતું, તો કે અમે એ દયે છે પણ લેતો નથી એમ કે ભિખારી સમજે છે, મહેનત કરીને ખાવાવાળા મહેનત પછી આવી એને, અમે તો સામે જ દઈએ કે લાલા તારે જોઈએ તો પણ હારો લેતો નથી, એમ કે છે કે ભિખારીને છોકરા થોડા છે, મહેનત કરીને ખાવાવાળા માણસો છે, માં યશોદા કે હંતડી, કે હંતડી દે પણ આના શરીરમાંથી જેટલો પ્રકાશ નીકળે એમાં તું ઘરેણા એવા પહેરા જ્યાં જાય ને અંજવાળું, વાસ્તવિક સત્ય છે કનૈયો જ્યાં જાય ને આનંદ અંજવાળું થઈ જાય, અમારે છુપાવવું તો ક્યાં છુપાવે, આનથી શું છુપાવેલું છે, આને સુગંધ આવી જાય છે ક્યાં હોય ત્યાંથી, આની લીલા જ એવી છે, અંત તક ગોપી કમ્પ્લેન કરવા મતલબ શિકાયત કરવા આવી છે પણ એ હકીકત કનૈયાને જોવા આવી છે, કનૈયાને માણવા આવી છે, આ વ્રજની લીલા આકાશમાંથી પર્વત મુનિ નારદ મુનિ મહાદેવ લોકો જોવે છે અને આહુડા પાડે છે, કાશ અમે ગોકુળની ગોપી બન્યા હોત, તો માધવ હારે ગોવિંદ હારે આ મજા કરતા, આ દેવતા થઈને આ ખુરેખા આંટા મારી હશે, જે રસ વ્રજની ગોપીઓને મળ્યો છે ગોવિંદ હારે એની માટે દેવતા તરસે છે, આ ભાગવતની આ કથા તમને એ જ ગોપી બનાવશે, ભગવાન પ્રત્યે જો ગોપી જેવો પ્રેમ થઈ જાય તો ભગવાન રાસમાં લઈ જાય, આ કથા પ્રેમ પ્રગટાવે છે અને લીલા એવી ભગવાન કરે છે, ઈચ્છા ગોપીઓની છે ભગવાન પૂરી કરે, છેલ્લે પછી આ કમ્પ્લેન કરે વળી એનું મોઢું જોવે, અને દેવતાઓ ને ઋષિ મુનિઓ ગોકુળમાં ટ્રાફિક જામ આકાશમાં બધા એ રસને માણે છે, અને આવી લીલાઓ કરીને ભગવાન મનડા હારે ચિતડા હારે યશોદાનંદન
બ્રજજન રંજન, બ્રજવાસીઓને આનંદ આપે. ઇતિ દ્રિક્ષ્વ લીલા ભીરાનંદ કુંડે, ભગવાન આવી લીલાઓ કરે છે. એક વાર ભગવાન ગોકુળની ગલીઓમાંથી નીકળ્યા, સવારમાં 8:30 થયા હતા. હનુમાન જયંતિ હતી લગભગ દીધી કાલ, તો ભગવાનને એમ થયું કે આજ મારા હનુમાનનો જન્મદિવસ છે એટલે મારે ઉજવવો જોઈએ. પણ કમાડતા જ નહોતા કાંઈ, ભેણ્યા એને ધંધે છેડ્યા ને, એટલે એક જ કામ હતું, કોનું લઈ લો, પછી ઉત્સવ તો કરવાનો જ થાય, ભલે ઉશીના લઈ નહીં તે હનુમાન દાદાનો, કારણ કે મારો ભગત છે ભાઈ, ઠાકોરજીને થાય ને, રામ અવતારમાં મારી કેટલી સેવા કરી, અને એ જ હનુમાનજીના જેટલા વાનો એને રોજ માખણ ખવડાવતા જ. તો ભગવાને જો આજ ઉત્સવ કરવાનો, બધા સખા મંડળને ભેગા કર્યા. એ વખતે ભગવાન ખાલી 2.5-3 વર્ષના હતા. માં યશોદા એને કેવલ વાઘાનો પહેરાવતા, કેવલ કેવલ આભૂષણો જ પહેરાવતા, કાનમાં કુંડળ, કંદોરો, બ્રેસલેટ, નુપુર. નાના છોકરા હોય ને એકદમ, કરમાં કંકણ મોરલી આપું હાથમાં, જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામાં. અને એની હારે જેટલા સખાઓ હતા એ પણ એવા રહ્યા, ભગવાન કે ચાલો આજ. તો જેવા ગલીઓમાં નીકળ્યા, દોંડા ફળિયા બધી ગયા છે, પણ એને જ ગવાય ને ભગવાન માટે તો આખું જગત, આખું ગોકુળ એનું છે. એક ગોપીના દરવાજે જઈ અને જે કમાડ હોય ને, હા, ખીડકી ખડકી ઘરની એન્ટ્રી, ગામડામાં છે ને અહીંયા બધા ઘણા લાકડાના હોય, એમાં પછી લોખંડના બોલમાં એરા હોય ને, લોખંડનું કડું હોય ને, જે તો નાના એવા છે એટલે ઉપર તો હાંકળે તો હોય, પેલું જે પહેલી બારી બારીમાં ઓલું કડું હોય ને, ટક ટક કર્યું, બેલ તો હોય ને, ટક 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 કરે જ ભગવાન. હવે મોહિની નીલકમળ લાલો મૂર્તિ, જેને જોવા દેવતાઓ તરસે, લક્ષ્મી જેના ચરણ સેવા કરે, ભગવાન મહાદેવ જેને સમાધિમાં જોવે, અરે ગંગા જેના ચરણોથી નીકળી ભગવાન ઉઘાડા પગે, લાલ લાલ કમળથી પણ કોમળ ચરણ, અને એમાં 10 નખ પૂનમના ચાંદને ફીકા કરેવા ચમ 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 ચમકે ભગવાન, હાલે તો મનો વીજળી થતી હોય, અને ગોકુળમાં કનૈયો નાચતો જ હોય. જેવા ગોપીના દરવાજે ટક 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 કર્યું ને, તો ગોપી સવારના પૂરમાં એમ થાય કોણ હશે, દરવાજો ખોલે આમ જોવે કોઈ નથી, ભગવાન તો નાના એવા હેઠ જ જોતી નથી, આમ આમ જો ભગવાન હેઠેથી ઘાઘરો પકડાય હેઠું જ, કારણ કે ઓલી ખોલી કોણ છે કોણ છે. તો ભગવાન તો બે, ભગવાન તો નીચે હતા, એટલે ગોપી કીધું, ગોપી નીચે, હા હા. ઓલી ગોપી તો ધન થઈ ગઈ કે ઓહો, આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો છે, કે દરવાજો ખોલ્યો ને દામોદર દરવાજે ઊભો છે, આનથી આનથી મોટા હું ભાગ્ય હોય મારા, બહુ રાજી થઈ અંતરથી હરખાણ. પણ એને વિચાર કર્યો કે આ બારીએથી આવવા વાળો માણસ દરવાજે કેમ ઉભો, અને હું વહી જાઉં પછી આવવા વાળો કેસ, એટલે એને થોડુંક દાળમાં આમ કાળું તો લાગ્યું કે આવું કેમ બને. આમ તો એ સીધે રસ્તે આવ્યો છે નહીં, અને આમ આજુબાજુ જોયો તો એકલા જ ભગવાન હતા, ના યાર ટીમ હોય પૂરી, આખું મંડળ હોય, પણ આજે એકલો માણસ છે અને એકદમ ભોળો, અને પાછો દરવાજે ઊભો ને આમ આમ સીધો સાધો, એટલે એને થયું કે કથાથી સુધરો લાગે છે એમ થોડો. બોલો લાલા શું છે, ગોપી કેમ છો, હરે કૃષ્ણ સીતારામ, સારું છે ને તાર ધણી, મજામાં છોકરા છૈયા, ભગવાન તો ખબર પૂછે કેમ છો, બહુ સારું તું આવ્યો એટલે એનાથી સારું રૂડું હું, બોલો હું પધાર્યા છું, બે માખણની મટકી ઉશીની મળશે, ઉશીની. ગોપીને વળી ડાળમાં કાળો લાગ્યો કે આ ચોરવા વાળો માણા, ભિખારી વેડા કોઈથી કરે નહીં. ઉશીની માગે નવીન લાગ્યું, કેમ તારે શું જોયું, ઉશીની તો કોઈ માણા લોન લે નાનો માણા એ પોહાય, મોટા માણા જેને ખરબોની સંપત્તિ હોય પેઢીઓમાં, એ માણા ઉશીના માગે, માણા નામ એમ થાય ને ક્યાંક આવું બને નહીં, આપણા ગામમાં કોઈ એ માગે, આમ નાના માણા માગે બરોબર છે, જરૂર પડી જાય ક્યારેક. જેના ઘરે 9 લાખ ગાયો દૂધ દેતી હોય એ નંદનો દીકરો બે માટકી માખણની ઉશીની માગવા આવે, કોઈ માને, પેટમાં વાત જ ન પગ ઉતર્યા, કોને જોતી છે, મારી માં યશોદાએ મગાવીશ બે માખણની મટકી, યશોદા ને ઉશીનું માગે, એ તો અમને કહે છે તારો લાલો જેટલું ખાય એથી 10 ગણું અમારા ઘરે લઈ જવાનું, અને એ ઉશીનું માગે, કે હા હા ઉશીનું માગ્યું, હું કામ હું જરૂર પડી, કે બસ હનુમાન જયંતિ છે ને બધાને બોલાવ્યા છે, માખણની જરૂર પડે,
સાધુ સંતોને ભંડારો ખોલવાનો છે અમારે. તો તાણ છે માખણ ની? નહીં, માખણ તો બહુ છે અમારી ઘરે, પણ મારી માં યશોદા એટલી ઉદાર દિલ વાળી છે, એને એમ થાય કે સાધુ સંતોનું કાંઈ નક્કી નહીં, નોતરી પચી ને આવે પસા. નંદના નેહડામાં બધાના સ્વાગત હતું, તો પછી માણસો વધી જાય તો પછી અચાનક ક્યાં લેવા જવું? એટલે મારી મમ્મીએ કીધું કે આ ચિત્રા નામની જે સખી બાજુ મારે છે ને લાલા, ત્યાંથી બે મટકી ઉછીની લઈ આવે, અને પછી કાલ ગાયું પછી માખણ દૂધ થાય પમદી તો તને પાછી દઈ દઈશ. આમ એવી વાત કરી, ગોપીને ઉતરી ગઈ કે હા આવું કદાચ આમ ઉતરવી જોઈએ ને સામેવાળાની વાત, કે હા આવું બની શકે. અચ્છા હવે ગોપીભાઈ, કોઈ માખણ તો ઘણું હતું, અને યશોદાએ મગાવ્યું, પાછા સાધુ સંતોને જમાડવાના હતા, અને માખણની તાણ નથી, પણ આમ એક્સ્ટ્રા રાખવું, પછી થોડું દોડવા જવાય, કદાચ માણસો વધી ગયું, વધારે ખાઈ લીધું, એટલે એક્સ્ટ્રા જાણ જરૂર પડી છે. તો ઉશીનો તો ગામમાં તો ઉશીનો વ્યવહાર હોય ને, તમે લોકો કરતા જ હશો ને. હવે તમે શાક બનાવો છો ને અચાનક પછી કંઈક ફ્રીજ ખોલે ટમેટા નથી, દુકાને થોડું જા બાજુવાળા માસી બે ટમેટા એમ કહેતા હશો. ચા દૂધ બનાવે ખાંડ ખૂટે તો ડોગો દુકાને છોકરાને મોકલે જા બાજુમાંથી એક ખાંડની વાટકી લઈ આવ્યું. કરેલું આવું કેટલાય કરેલું ને જોયેલું. અને માતાઓ કેટલા પાકા વાટકી ખાંડમાં નાખે આમ ભાત મારી દે પછી, હા તમારે એક દાણો વધુ જાવો ન જોઈએ પાછો રિટર્ન. અમુક બાયું તો ટમેટા જોઈને આપે કે આવડા તે બે સાઈઝ હોય એમાં, કેટલું માપ હોય એ તો આ ગુજરાતી કોણ કોણ કહે. ભાળ મોટું ટમેટું ગયું છે પાછું, પણ આનંદ છે, ગામડામાં પ્રેમનો વ્યવહાર છે. આ શું એ તો ભાઈ આ વાટોશી પાટો શું કામ, કે દુકાન વારાઘડે થોડું દોડા જાય, એ જાય તારા આનું લેતા. તો આવી રીતે ગોકુળમાં તો હાલતું પહેલેથી કે ભાઈ, એટલે ઓલી ગોપીની વાત આમ ઉતરી જ ગઈ વાત કે બરોબર. તો બે માખણની મટકી લઈને આવી ભગવાનની પાસે. હવે નાના કૃષ્ણ કનૈયાજીના હાથમાં બે માં, એ કૃષ્ણનો જેટલો વજન એટલો તો મટકી નો હતો. તો ભગવાનના હાથમાં મટકી આવશે, ભગવાન તો અડધો ઝૂકી ગયો, ઓહો એ કે માલ વધારે મળ્યો છે મફતમાં, કામ પ્લાન પાસ થઈ ગયો એમ. લાલા હું મદદ, ના 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 હું પહોંચી જશ, મળી ગયું માખા, કાલ દઈ જશું, મારી મમ્મી દઈ દેશે તમને. તો હવે હરે કૃષ્ણ જાઉં છું. જેવા ભગવાન આમ પાછું ગોપી સામે બે માખણ લઈને અવળો ફેર્યા ને, અંદરથી એટલા આનંદ થાય કે આજનું થઈ ગયું, કાલ જોયું જાય, આજ તો પાર્ટી બનતી હે ને, આજ તો માખણની પાર્ટી થશે. તો ઓલી ચિત્રાસે કીધું, એ લાલા એક મિનિટ ઉપર જ. ભગવાન પાછું વળીને જે હરખા હતા તેને થયું કે હારું કંઈક વિઘ્ન ન આવે. આપણે કેમ ઘણા અમને કે અગિયારે છે અથવા જન્માષ્ટમી આ લો 1000 લઈ જાઓ પાછા વળો, તો આપણે એમ થાય પાછા લઈ લે હમણે ભગવાન, આપણે દિવસ શક જાય ને ઉભા રહે. તો ભગવાન આમ ઢીલા પડી ગયા, શું ગોપી? એને એમ થયું કે હમણે પાછી મારો પ્લાન માઇન્ડ માઇન્ડ પાસ થઈ ગયો ને, હમણે ફરી જાય કોને ખબર, હવે માણસો ફરી બહુ જાય કા, પૈસા લાલચ ફરી જાય માણસ, જાય ભૂલી ગયા. આને એમ થયું કે ફરી જાય તો, એટલે ભગવાન ઢીલા. ગોપી કીધું, સાંભળ કે નહીં આ શું? માં યશોદાને કહેજે કે આ ઉશીની ને હાવ આપી, કાલ પાછી દેવા નો આવે. અને એમ તો હા તારો ધણી સુખી થાય કે અમારે નગર, કાલ પાછો પાછો પ્લાન કરો. પણ આને તો ગોપી તો આમ દરી કથા સાંભળીને ઉદાર જ થઈ ગઈ, આને તો એક ભાગવત ઉતરી જ ગયું, એટલે કહેજે યશોદાને પાછું જોતું નથી. ભગવાન કે આ કેમ સુધરી, આટલી મહાન કેમ થઈ ગઈ એમ. તવલી ગોપી બોલી, સાધુ સંતોને ખવડાવવાનું છે ને અમારી તરફથી, સાધુ આપણે કહીએ ને આપણે બાજુનું ગુરુજી આવ્યા તો ભાઈ અમારી તરફથી તે આપણીથી જે બને કર, આવી ભાવના પડી હોય એ કે સાધુ સંતોને અમારા તરફથી, સાધુ તમારા સાધુ સંતો એ અમારા સાધુ સંતો, અને એવું સંતોની સેવામાં જાતો હોય કે એ કંઈ માગવાનું પાછું દેવાનું થોડું હોય. ભગવાન કે તારા સંસ્કાર બહુ સારા છે, તારા મમ્મી નહીં પપ્પા નહીં પ્રણામ, આવા ખાનદાનમાં તેની જન્મ છો અમને તો ખબર જ નથી કે તમે આવા છો. ભગવાન રાજી થયા કે ઓકે ઓકે, હા 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 ઓકે કહી દે, મમ્મી કોઈનું રાખે નહીં પણ હું તારા સમાચાર પોગાડી દઈશ. હવે ભગવાન એકદમ આનંદમાં છે કે ચલો હવે બાજી લગી, હવે કાલનો ટેન્શન નહીં ગયું, કારણ કે ઉશીના લીધું એ હક નો આપે યાર. કોકની પાસે કીધું પાંચ દિવસ પછી એ હક લો, એ જીવડા જ પડી તો વળી પગ બીજું કહો તો એ હક થોડું આવે. તો ભગવાનને કે આ હક એ થયું, હાલો કાલ પાછું દેવાનું નથી. ઓકે, જેવા ગલીમાંથી પાછળ વળ્યા ને તો આખી ટીમ ઊભી હતી વાટ જોતી હતી સરદાર ક્યારે આવે માલ લઈને. અને ભગવાને બે માખણની મટકી ધરી, મધુમંગલ શ્રીધામ પાર્ટી શરૂ.
અને ભગવાનના હાથમાંથી માખણની મટકી મધુમંગલ ખાય છે, ભગવાનને ખવડાવે, પાર્ટી જામી ગલી આમ ફેરવતા જ તે. ત્યાં ઓલી ચિત્ર સખીને થયું કે આમ તો કાંઈ કામ નથી, લે હું હનુમંત જયંતી દર્શન કરતી આવું સાધુ સંતોના, ભાવ તો જાગે માણા. તો એને દરવાજે મારી હાકળ અને એમ તો કાંઈ કામ નથી, યશોદાને કંઈક કામ કરાવી છે, એમ સેવામાં કંઈક સાથ આપી. અને જેવી ગલીમાં બહાર નીકળ્યો તો કનૈયો માખણની મસ્તી, બધા સખાઓને ખવરાય કે ખાઓ, ટેન્શન નથી, પાછું દેવા નથી, આપણા બાપનો છે કે જીકો. અને ઓલી ગોપી કે હે કનૈયા, તો ભગવાન કે અવાજ કંઈક સાંભળેલો છે, પણ એમ જો ખવારના ભડકારા વાગતા છે. એક જ ગોપીને મળ્યો, લાલા, તો ભગવાન વાહે જોવે તો ઢીલા પડી ગયા, મટકી હાથ મારી ગયા, તું શું કરે છે? ગોપી ભગવાન જીભામ તેમ થાય, ગોપી હું ગોપી ગોપી કહેતો તો તારી માં યશોદા ઉશીની માં, મને કઈક થતું જ તું, શું કરે છે તું? ભગવાન કે સાંભળ, તું મારી વાત સાંભળ, મેં તને ખોટું નથી બોલ્યો, હું કોઈ બી ખોટું નથી બોલતો, ખોટું બોલું તો તારા ધણી ના ઈ રેવા દે, તું હામ તો ખાતો જ નહીં, કાલ નો સીડો છે, ખોટું હજુ તને કીધું, ખોટું બોલ્યો છે, મારી હામે ઉડાડે છે માકા. અરે ગોપી, મેં તને કીધું તું કે સાધુ સંતોને ખવરાવવાનું છે, કીધું તું? તાકે હા. તો દેખાતા નથી તને આ સાધુ સંતો? તાકે આ તો ગોકુળના છોકરા છે, કે કપડા નથી પહેર્યા, એ કે આ ઓલું શું થાય, 3 મહિને લાગે કુંભ મેળો, આ કુંભ મેળામાંથી નાગા બાબા સીધા આવ્યા છે કે? અને છોકરા તો સાધુ નહીં, ભગવાન નું રૂપ ગણાય, તાર બાપાએ શીખવાડ્યું નથી? હા, મો ઉપદેશ. ઓલી કે ઉભી રહે, ઉભા રહે, તું આ સાધુ સંતો છે ને બધા? ભગવાન કે જો તું આ બ્રાહ્મણ નો દીકરો મધુમંગળ કેટલો ભોળો બિચારો, અરે છોકરાને તો બટુક ભોજન કરાવે નારગામ વાળા, તને ભાન નથી? મીંડા હામ, કારણ કે પકડાઈ તો ગયા તો કઈક તો જીકું હામું. ઓલી કે ઓકે, મને બધું સમજાય, તમે અહીંયા જ ઉભા રહેજો, કેમ? તાકે જો આપણા ગામમાં નિયમ છે, ખવડાવી ને પછી કઈક દક્ષિણા દેવાની હોય. ભગવાનને તો કવર આવતું લાગે, આ તો આઈના ને ઉભા રહેજો, હું હમણાં તમારી બધાને દક્ષિણા મારે દેવી છે, એ દંડો લઈને આવું છું દક્ષિણામાં. અને ગોપી ગઈ દોડતી, ભગવાન કૃષ્ણ કે સાંભળો મિત્રો, શું એ કે કોલેસ્ટ્રોલ નો ઘટાડવું હોય તો અત્યારે ભાગો, જેને છે પાર્ટી કેન્સલ, હમણાં ઓલી અમરાજ નો અવતાર આવશે, હોજવાડી દેશે. પણ જોયું તો એ માખણ ની મટકી ના કકા પડ્યા હતા, એમાં માખણ અડધું જમીનમાં ને અડધું મટકીમાં, એ લઈને મંડી ચાંટવા પ્રેમથી કે આ તો મારા કનૈયાનું મીઠું માખણ છે. અંદર થી તો બહુ હરખાણી, રાજી થઈ ગઈ, એને કઈ મારવાનો હતા, એને તો એને પકડવા હતા, પણ ઓલો પકડાણો નહીં, પણ એને તો એ પ્રસાદ કે મારા ઘરનું આજ માખણ એને ખાધું, એના અંદરથી રાજી, તો એને ખાલી આનંદ કરવો હતો. દંડો લઈને ઉભી રહી, એને એમ કીધું ક્યાં ગયા બધાને દંડવત પ્રણામ કરવા, દંડવત એટલે, પણ ભગવાન કે અમે કોઈના પ્રણામ લેતા નથી ગોકુળમાં, પ્રણામ બધા બીજા ભાલવાળા કર્યા કરે અમને, અમે તો અહીંયા પ્રેમ લેવા આવ્યા છે. હવે ગોપી ઈ જ ગલીમાં જ્યાં દામોદર મટકી પટકીને વહી ગયા છે, ન્યાય માખણમાં આળોટે છે, આંખોથી આહુડા જાય છે, ઉપરથી નારદજીને મહાદેવ જોવે છે કે ધન છે આ ગોપીનું જીવન. ભગવાનને થાય છે કે આના ચરણોની રજ માથેલું, કે કનૈયાનું અધરામૃત લાગેલું સીધું માખણ ખાય છે. આ રસ, આ ભાવ તો કેવલ ગોકુળમાં છે. એટલા માટે મહાદેવ જેવા મોટા વિભૂતિ ભગવાનો પણ ગોકુળની ગલીઓમાં આટવા, રાસમાં જવા માટે તૈયાર, જ્યારે ત્યારે ભગવાન રહે છે કૈલાસમાં, પણ એનું મનડું ગોકુળમાં છે મહાદેવનું. ત્યાં જ આવે રાસ, આ તો દિવસે આવા દર્શન કે રાત પડે તો ભગવાન મહાદેવ રાસમાં આવે, ક્યારેક ક્યારેક તો પાર્વતીને કહી જાય ને ક્યારેક કીધા વગર, પણ જવાનું રાસમાં પાકું છું. અને પછી જવા માટે જે બનાવો ભગવાન શિવ કે તૈયાર છું. ऐसा सजा दो मुझको कोई न जाने इस राज को. ए पार्वती, तू मने एवी हाड़ी पाओ, एवी रीते मारू मेकअप करी दे, मेकअप एवी रीते मने सजावी दे. पार्वती के मैं थोड़ा ब्यूटी पार्लर तो तारू तो लखी ना पार्वती ब्यूटी पार्लर पेलो घर हूँ,
કૈલાસ. અને તારે જે જોતું એ બધું, એક તો હું ધોળો ફૂલ કર્પૂર ગૌરમ અને વાળ એ મારે છે જ તે. હા, એ જટા વધી ગઈ છે, તેલ બેલ નાખતો નથી, પણ આવું તું નાખી દે, ચોટલો લઈ દે, અંબોડો લઈ દે. એસા સજા દે મુજકો, કોઈને ખબર ન પડવી પડે કે આ પુરુષ છે. ગોપી જ લાગવી જોઈએ. પાર્વતી કે બધી રીતે શણગારું, પણ આ જે સાઈઝ છે ને તમારી, એ કેમ હકણી કરવી? એમ થોડાક આમ જિંદગીમાં જ આમ થોડાક હાલતા હોતો હવારે જાગીને, જ્યારે આવે ત્યારે બેઠા જ રહ્યો છો ભોળાના. પણ આ ગોકુળની ગોપીઓ પૂછશે કે આ નવી ગોપી કોણ છે? એ હમણાં હમણાં ભાગવત કથાથી ભગત થઈ છે, કહી દેવાનું. મેં હું સહેલી તેરી, એસા બતાના બ્રજરાજ કો. એ બધી ગોપીઓ પૂછે ને તો પાર્વતીને ભગવાન શિવ કે કહી દેજે કે અમારી નવી બહેનપણી છે, પણ મારે રાસમાં આવવું છે. પહેન કે સાડી, લગા કે ગજરા. સાડી પહેરી ભગવાન શિવે અંબોડામાં, પાછું ફૂલ ગજરો નાખ્યો. ગોપી બનાવી દે પણ મને ગોકુળમાં કે નહીં, એના રાસમાં જાવ. અને જેવા હાલવા માંડ્યા ધડમ પાર્વતી કે પાસા વળો, ધરતી ધ્રુજે. ના ગરબામાં કેટલા ઠેસ લઈને તમે હોસ્પિટલ મોકલી દેશો. મહાદેવ તાકે આમનો હાલવાનો, તાકે શિંગાર તમારો થઈ ગયો ગોપીનો, પણ હાલ તો જુઓ તો કેવું હાલવાનો. એક ભાઈઓ માણા આમ લચક મચક આમ હાલતા હોય ઢીલા, તમે જીકા જીક કરો છો, ગામના છોકરા પાડતા ઉપડો છો. તો ભગવાન શિવ હાલીને દેખાડે છે. ઓલા ફેશન શોમાં નથી હોતું, એના ફાઉન્ડર શિવજી છે. આમ 10 ડગલા આગળ ગયા, વાહી ગયા, ભાઈ પાર્વતી શીખવાડ્યો આમ હાલો, તા કમર હાથ આમ જવો જોઈએ, ભગવાન શિવ ને ચાલ શીખવાડ. ચાલ ચલે મતવાલી ગોકુલ મે આ ગયે. કેવી ભગવાનની સરસ બધી આ વાતો છે, લીલાઓ છે, જેમાં ત્યારથી ભગવાન ગોકુળમાં દર્શન કરવા આવ્યા હતા. અને ભગવાન રાસ રમે તો અહીંયા વીણો વગાડે, ગાયું ચડાવે. ભગવાન મોટા મોટા દેવતાઓ તરસે છે આ લીલા જોવા. આપણે કેટલા ભાગશાળી છે કે આપણે એ લીલા જોઈ નથી, પણ સાંભળવા તો મળે છે. અને પ્રેમથી સાંભળીએ ને તો એક દી લીલા જોશું ભગવાનની કૃપા. અને આ જીવન છે, આ જીવન છે. બસ એક જ આશરો, એક જ આધાર, કે વ્રજના રસમાં, રાસમાં ગોપી બનો. આથી મોટું કોઈ પદ નથી. અને બનાવશે કેવલ ભાગવત, દેવતા તરસે આની માટે. તો ભગવાન સુખદેવ પરીક્ષિતને અમૃત પાઈ રહ્યા છે કૃષ્ણ લીલા કથા. કૃષ્ણની સુંદરતા, કૃષ્ણનો મધુર સ્વભાવ, કૃષ્ણનો પ્રભાવ. એકથી એક રાક્ષસ હજી ગોકુળમાં, કનૈયાનો જન્મ છઠ્ઠો દિવસ, છઠ્ઠી કરવાની હોય ને, છઠ્ઠા દિવસે વિધાતા લેખ લખવા આવે. તો માં યશોદાએ ગોકુળમાં બધાને કીધું હતું કે આજ મારા લાલાની છઠ્ઠી છે, છઠ્ઠો દિવસ છે. તો બધી ગોપીઓ આવી હતી મદદ કરવા, સાંજે ઉત્સવ કરવાનો છે. અને નંદ બાબા અને એ બધા ગોકુળમાં નંદ ઉત્સવ કરતા હતા ને, તો નંદ ઉત્સવ કરીને થયું કે મારા ઘરે લાલાનો જન્મ થયો, આટલો બધો આનંદ મંગળ મહોત્સવ થયો છે. ઓલા કંસને ખબર પડશે તો નક્કી હેરાન કરવા આવશે. તો આપણે કામ કરીએ, કંસ ને કંસના સૈનિકો મથુરાથી ગોકુળ આવે ને હેરાન કરવા, એ પહેલા જ આપણે આપણો કર ટેક્સ દેવા, સરકારને ટેક્સ ભરીએ, બીજું ચેક ન કરે ને એમ, બીજું ચેક કરે કેટલું નીકળે. એટલે કે આપણે અગાઉ જ જઈને મહારાજ રાજાને ટેક્સ દેવો પડે ને, આપણે જે કમાતા હોય એમાંથી. તો પહેલાં ખેડૂતો જે કમાતા એ રાજાને એ રીતે ટેક્સ દે, એની જે વસ્તુ હોય, પાક થયો હોય, એમાંથી કંઈક ટકાવારી દેવાની હોય. તો બધા નંદ બાબા અને ગોવાળિયા ગાડાઓમાં માખણ ને મટકા ને બધો સ્ટોક લઈ ગયા મથુરા મહારાજને દેવા. એટલે ઈવડા અહીંયા આવે નહીં, તો મારો કનૈયો રાજી અને સુખી રહે એમ ગોકુળમાં. આ ભાવ એટલે એ લોકો ન્યા ગયા હતા, પણ એ તો ગયા પછી અહીં છઠ્ઠી આવી ગઈ. પણ છઠ્ઠીમાં સ્ત્રીઓનો જ ઉત્સવ છે વધારે, તો લાલા હારે તો એ ઉજવવાના હતા. અને ન્યા શું થયું? ઓલી બાળકી જે યોગ માયા જે યશોદાને ત્યાં જન્મીથી વસુદેવ લઈને ગયા હતા, અને જેવા વસુદેવ જેલમાં પાછા આવ્યા તો બધું જ પેલા હતું એમ, બેડી લાગી ગઈ, ઓલા બધા જાય ગયા દોડ્યા. મહારાજ કંસ, કંસ શું? દેવકીનાથ પુત્રનો જન્મ થયો છે. કંસ ખુલ્લી તલવાર લઈને ખુલ્લા વાળે પીસી કર્યા વગરનો જાગતો જ ભાગ્યો હતો. બ્રશ વગર મારી નાખું, મારી નાખું. જેવી દેવકીના જેલમાં આવ્યો, ઉપાડી લીધી ખોળામાંથી બાળકી. દેવકી કે ભાઈ આ દીકરો નથી, દીકરી છે, આ તને હું મારવાની.
કંસ કઈ જોવા ન થતો, દેવતાઓ બોલ્યા હતા કે આઠમો એટલે એ દેવતા હોય બોલ્યા એટલે મારવાનો થાય, પુત્ર હોય કે પુત્રી. અને જેવી પથ્થર ઉપર પછાડવા જાય, સુખદેવજી ભાગવતમાં કહે છે સા કન્યા અનુજા વિષ્ણુ અંબરમ ગતા, આકાશમાં ઉડી ગઈ. અષ્ટભુજ વાહિની સિંહ વાહિની અંબા, બોલો અંબાજી માતકી, આઠ ભુજામાં આઠ શસ્ત્ર શંખ ચક્ર ગદા લઈને, બધું જ પદ્મ તિલાર બધું ભાલુ આઠ અને સિંહ વાહિની. અને એ ભગવતી બોલી અંબા કે કંસ, તને મારવા વાળો તો કંઈક જન્મ લઈ ચુક્યો છે. બોલો કંસ તો પગે પડ્યો, કારણ કે એની કુળદેવી હતી. કે મા તું નથી કહેતી કે આ છે, પણ દેવી તો દર્શન દીધા, પણ કઈક કહીને ગઈ કે તને મારવા વાળો કાળ ક્યાંક જન્મ્યો, એટલે ટેન્શન તો આવ્યું, ઉપાધિ તો ચાલુ છે. અને માતા અદ્રશ્ય થઈ ગયા. કંસ દેવકીને પગે પડે, બને એવી વસુદેવને પગે પડે, મને માફ કરજો. બોલા વિચાર કરે કે આ સુધરી કેમ ગયો, તાકે તમે તો મારી માની મા છો, એ કુળદેવી માનતો હતો એને દુર્ગાને, અને યશોદ એને એમ હતું કે આને જન્મ આપ્યો એને, એટલે કે તમે મારી માની, અને મારી ભૂલ થઈ કે મેં તમને હેરાન કર્યા, હવે તમને જેલમાં રાખવાના નથી. બેને બહાર કાઢ્યા, મહેલમાં રાખ્યા, જલસા કરો, મારી ભૂલને માફ કરો. વસુદેવને દેવકી વિચાર કરે કે આ દુષ્ટ માણાનું કઈ નક્કી નહીં, રાજા બાજાને કે ને ક્યારેક દે ને પાછા ફળગાવે દે, આ બધાનું એવું જ હોય, પણ કે અત્યારે આ સુજરો છે કઈ વાંધો નહીં. અને રાતે મીટિંગ કરી એને, બધા જેટલા અસુરો રાક્ષસો દુષ્ટ પ્રકૃતિના હતા એ બધાને બોલાવ્યા, અઘાસુર બકાસુર પૂતના શક્ટાસુર વત્સાસુર ત્રિણાવત મોટા મોટા રાક્ષસો, કારણ કે અસુરોનો સરદાર હતો. અને બધાને કહે છે સાંભળો, મને મારી કુળદેવી અંબાએ કીધું છે કે મારો કાળ ઓલા દેવતા બોલ્યા હતા આઠમો, એ ક્યાંક જન્મ લઈ ચુક્યો છે, અને જન્મ લીધો છે તો કઈ લાંબો નથી, આ દસ દિમાગ પાંચ દિમાગ આજકાલમાં જ લીધો છે, હવે એક જ રાતનો ફરી તેથી જ લીધો હતો. તો એ કે આજથી કમસે કમ દસ દિમાગ કે મહિનામાં જેટલા બાળકો જન્મ્યા હોય એ બધાને મારી નાખો, એકાદો દશે ને એમાંથી, આપણા મથુરામાં જેટલા છોકરા જન્મ્યા બધાને મારી નાખવાના. અને પછી મથુરાના મરાઈ જાય એટલે આગળ પાછળના ગામમાં કોર્પોરેશનમાં જે જે ભેળા હોય ને બધાને સાઈડના પકડો, એ પહેલાં મેઇન સિટી પકડો પછી આજુબાજુના. તો બોલો કોણ કરશે મારું આ કામ, બોલા બધા રાક્ષસ દાંત કેડે કે આવા છોકરા મારવા તો રાક્ષસ છે, સિંહ ને મચ્છર મારવા આમ લગાડે, નાનું કામ કોણ મને લાગે કે વાહીથી એક આંગળી ઊંચી થઈ. કંસ કે કેમેરો ને રાખો, કોણ છે? તો એ પૂતના માસી હતી. કે કંસ મહારાજ, આ તમારી દાસી પૂતનાને એક અવસર આપો, જેટલા છોકરા છે બધા મારી નાખીશ મહિનાના, વિશ્વાસ રાખો મારી ઉપર. તો કંસે નાત્ય ચાઇલ્ડ કિલિંગ કમિટીના ડાયરેક્ટર પૂતના માસીને બનાવી દીધા હેડ, કે ભાલો મારજો. અને પૂતનાને કીધું આજ રાતથી જ કામ ચાલુ. પૂતના એ મીટિંગ પૂરી થઈ રાતે 12 વાગે, અને ફ્લાઇટ એ તો ખેંચરી હતી આકાશમાં ઉડી કે એવી એની પાસે માયા હતી પૂતના, અને રૂપે ફેરવી હતી. તો આકાશમાંથી ઉડી અને ઓલા પણ છઠ્ઠીનો દિવસ માં યશોદા કનૈયાને પારણામાં સુરાવીને બધા કામકાજ, કારણ કે રાતે ઉત્સવ કરવાનો, અને પૂતના માસી ફ્લાઇટ ત્યાં લેન્ડ કર્યું, ટેકો પર મથુરાથી કર્યું હતું સીધું ત્યાં. આ સિરિયલ વાળા કેટલાય છોકરાને મારતા ને દેખાડે ને બધું ખોટું છે. જે ભગવાનના મિત્રો બનવાને અને ભગવાન મારવા થોડા દે, પૂતનાની મતિ બગાડ નાખી, સીધી ડાયરેક્ટ જ બોલાવી દાણ કરવી, આવો માસીબા આજ માસા મુક્ત થશે તમારા કાળા કેરથી, ભલે બીજા ગોતતા રામ જાણ, આજ તો એને હું છોડાવી જ દઈશ કહેવાનો ભાવ, એણ કરી આવો. ભગવાને આંખ્યું બંધ કરી દીધી. શુકદેવજી કહે છે જે છોકરાઓને મારે એવાના મોઢા જોવાય. વલ્ભાચાર્યજી લખે છે ભાગવતમાં કે ભગવાન શ્યામ સુંદર પાલણામાં મધુર પૂનમનો ચાંદ ઉગ્યા, કમળ જેવી આંખ્યું બંધ હતી, લાલ લાલ ચંદ્રમા જેવા ગાલ, પૂતના જોઈ રહી, પણ પૂતના છે ને રાક્ષસી રૂપે નહોતી આવી, એનું ઘરનું બ્યુટી પાર્લર હતું પૂતના બ્યુટી પાર્લર, એમાં તૈયાર થઈને આવી હતી, લગ્નમાં નથી થતા અમુક નકરું થથેડા, અમુક મેકઅપ વગરના હારા લાગ્યો એવા,
મેકઅપ વગેરેના લક્ષ્મી લાગે, મેકઅપ કરીને આવે ને આપણને થાય પૂત ના છે આ બીજા. આ માપમાન પહોંચાય એવો કરવાનો હોય ભળે એવો પૂત ના, એવું આમ ગોપી જ બનીને આવી હતી. માળા લગાડી હતી અંબોડામાં ફૂલોની ગજરોની, એકદમ સુંદર ગોપી જ લાગે, ડિટ્ટો ગોપી. બધી ગોપીઓ જોતી રહી કે હારી આ નવી ગોપી ક્યાંથી આવી, આમ સ્વર્ગથી ન ઉતરી હોય એવી અલગ ટાઈપનું સેટ, આ શહેરથી આવી અલગ ટાઈપનું ન હોય, આમ બીજી ભાતના કપડાં લઈને આવ્યા ને બીજું બધું લઈને પછી નવું નવું હોય બધું. બધા ગામડાના કેમ જોતા રહી, એમ ગોકુળવાળા જોતા રહીએ કે આ બેન ક્યાંથી આવ્યા આવા, અમેરિકાથી ઉતર્યા લાગે સીધા, ફેશનેબલ એકદમ સુપ્રીમ. એટલે કોઈ રોકી નહીં, બધા એમ જોતા હતા. સીધી ગોકુળમાં કનૈયાના પાલણા પાસે યશોદાને એમ થયું કે મારા લાલો તો બધાનો, બધી ગોપીઓ આવે ને રમાડે ને પાલ, એમાંથી આ એક ગોપી હશે. એણે કંઈ કીધું નહીં, પણ ભગવાન આંખ્યું બંધ કરી ગયા. ભગવાન આંખ્યું બંધ કરી, એમાં વલ્ભાચાર્ય લખે છે કે ભગવાન આંખ્યું બંધ કરી અને ભોળાનાથને યાદ કરે છે કે હું ગોકુળમાં દૂધ ને માખણ ખાવા આવ્યો, આ તમારી ડીશ લઈને આવી. કેમ અમુકને ચાઇનીઝ ફાવે એમ ભોળા, આ ઝેર, આ જે ભોળાનાથે કીધું આ તમારો માલ લઈને આવી, તમને સમુદ્રમાં એ ફાવી ગયું છે પિતા નીલકંઠ મહાદેવ કી. તો ભગવાન શિવને યાદ કરે છે કૃષ્ણ કનૈયા ભગવાન, કે તમે રાસમાં આવો ને દર્શન આ હવે આવો. એટલે પૂતના માસીના દૂધમાં દૂધ છે અને ઝેર છે, દૂધ દૂધ હું પી ઝેર ઝેર તમને ફાવે છે. એટલે એક મધુર વાત લખે કે ભગવાન શિવ હરિહર. ઘણા લોકો હરિને એટલે વિષ્ણુને માને, પણ હરને મહાદેવને નહીં. ઘણા હરને માને, હરિને નહીં. આપણે નારી ગામ વાળા યાદ રાખજો, આપણે હરિહર ને હરિહર કે એટલે ઊભા થઈ જ જવાનું. જી હરિહર નો એક બીજો થાય, હરિહર એટલે મહાપ્રસાદે, અને હર ને હરિ બે આપણા માટે ઈશ્વરો છે, બાંધવાની જરૂર નથી. એ પ્રેમીઓ છે, ભક્તિ માંગવાની જરૂર છે. તો આપણે આપણે કેવા છે હરિહર ને માં બધાને, આપણે હરિહર આપણી સંસ્કૃતિ છે. પણ અણસમજોની કઈ કમી નથી દુનિયામાં. ધર્મ તો પ્રેમ ને એકતા યુનિટી શીખવાડે, પણ આજે ધર્મના નામે જ બાંધણું થાય છે ને. પણ આપણે મૂર્ખ બનવાની જરૂર નથી. સામાયણ ગીતા પરંપરામાં આવતા એવા શાસ્ત્રોથી સંતોથી સાંભળો તો અજ્ઞાન નહીં રહે. ભગવાને આંખ્યું બંધ કરી છે ને પૂતના એ ઉપાડ્યા ભગવાનને. સાખેચરી ભગવાન પૂતનાને ઉપાડ, ભગવાને પૂતના પૂતનાજીએ ભગવાનને ઉપાડ્યા તો માં યશોદા રોહિણી જોતા હતા કે ઓહો મારા લાલાને કેટલો પ્રેમ કરે, અને એવામાં તો એ લઈને મંડી બહાર આંગણામાં, આંગણામાંથી આકાશમાં ઉડવા, યશોદા વાહે દોડી હું થાય અને આકાશમાં મંડી ઉડવા ભગવાનને લઈને. આકાશમાં જતાની સાથે હળવેથી એની કંચુકી ખોલી બ્લાઉઝની, કે આને તનમાં એ ઝેર લગાડી લાવી, કે ઝેર વાળું મુખડું મોઢામાં આપું કનૈયો બળીને ભસ મરી જાય. તો આકાશમાં જઈ અને જેવું સ્તન દીધું મોઢામાં, ભગવાન બાલકૃષ્ણના લાલ લાલ હોઠ ભગવાન પ્રેમથી મોઢામાં લેતાની સાથે અજર અમર સચ્ચિદાનંદ બ્રહ્મને શું થાય, જેના નામ લેવાથી મીરાના ઝેરના અમૃત થઈ જતા હોય એ ભગવાનનું કોણ હું બગાડીએ. જેવું ભગવાને સ્તન દબાવ્યું પૂતના આ પીડા થઈ જીવનમાં પહેલી વાર, અને આહના કારણે અંબોડો છૂટી ગયો, મેકઅપ ગયો, અને જે મેન પહેલાનું ભયાનક રૂપ હતું એ બહાર આવ્યું. આકાશમાં મોટી મહાવિકરાળ 12 કિલોમીટરમાં લાંબી, અને ભગવાન નાના એવા, ભગવાન પ્રેમથી હોઠ નાના એવા હોઠ દબાવ્યા, અને આને આખા શરીરમાંથી પ્રાણ ખેંચાતા એવી પીડા, ડોળા બહાર નીકળી ગયા, વાળ ખુલી ગયા, દમ પછાડા કરે છોડો છોડો મને, હવે ભગવાનને મૂકી દીધા, પણ ભગવાન ચોટ્યા, મુંજડા મુંજડા મૂક મને મૂક. ભગવાન કે છે કે હૂં એક વાર પકડું ને પછી મુકતા મારી માએ શીખવાડ્યું જ નહીં, એક વાર હું મારા ભગત મારો માની લો પછી ઈ છોડી દે, હું છોડતો તું ભૂલે. ભગવાને ઈ પૂતનાના સ્તનથી ઝેર દીધો સાઈડમાં, પ્રાણ જ લઈ લીધા, અને ઈ 12 કિલોમીટરમાં વિકરાળ શરીર જે આકાશમાં હતું, કંસ રાજાએ મથુરાની બોર્ડરમાં ગોકુળ મથુરા વચ્ચે એક ફાર્મ હાઉસ બનાવ્યું. ફાર્મ હાઉસ હમણે ફાર્મમાં બધા બે ફાર્મ બહુ થાય ને, આ ભક્તો ને એમનો આ બધા રાક્ષસો ને પાર્ટી કરતા. તો ભૂતના માસી તો મરી ગયેલા દેહ ને ભગવાને નીચે પાડ્યો, તો 12 કિલોમીટરમાં જે ફાર્મ હાઉસ ના બધા ઝાડવાની બધું નષ્ટ ચકરાચૂર.
અને વિશાળ કાય પૂતના ધડામ દઈને પડી. બાલકૃષ્ણ છાતી ઉપર રમે છે અને આ બાજુથી કર દઈને નંદ ને એ બધા આવતા હતા. રસ્તામાં જોયું કે હારું આ પહાડ તો નહોતો પેલા, લાગે પહાડ નહીં કોઈ બહેન લાગે. બીજી વાત, ત્યાં તો યશોદાની બધા રોતા રોતા આવે છે તો જોયે લાલો ઉપર છે. આમ જુઓ તો પૂતનાના વધ થયા એવું દેખાય, પણ એવું નથી, પૂતનાનો મોક્ષ થયો. આમ જુઓ તો પૂતનાનું શરીર કેટલું ભાગશાળી કે સચ્ચિદાનંદ કનૈયો એની ઉપર રમે છે, એનું દૂધ પીધું. નંદ બાબા કે ઓલા કહેતા હતા વસુદેવ કે હું ગયા તો ગોકુળમાં કઈક તકલીફ છે જો આમાં. અંત તો પછી કનૈયાને નીચે ઉતાર્યો. સુખદેવજી કહે છે કે માં યશોદા કનૈયાને જોવે આ રાક્ષસી કંઈક વાગ્યું તો નથી, કનૈયા ઠીક તો છે ને, એટલે એને ગૌમૂત્રથી સ્નાન કરાવે, ગોબરથી સ્નાન કરાવે. એ વખતે લક્ષ સાબુ નહોતો, ગૌમૂત્ર અને ગોબરથી કનૈયાને સાફ કરે છે અને ગૌપૂછથી એને ઝાડુ નાખે છે. અને ભગવાનના નામથી કહે છે કે હે નારાયણ મારા લાલા. એને ખબર નથી કે નારાયણ જેનો લાલો છે, માને તેમ તો હે ભગવાન મારા લાલાની રક્ષા. ભગવાન મનમાં દાંત કાઢે માઈ હું છું જે છું, પણ માનો ભાવ તો એની રીતે હોય. ભગવાનની રક્ષા ભગવાનના નામથી કરે છે, પૂતના કવચ કહે છે. અને ભગવાનની રક્ષા ભગવાનના ગૌમૂત્ર ને ગોબર ને ગોપૂછથી કરવામાં આવે. અને પછી નંદબાબાએ કીધું કે આ બધું આને હળગાવો હવે આ શરીરને. હવે 12 કિલોમીટરમાં જે પૂતના પડી હોય એની આંગળી કેટલી હોય? એક વીઘાની તો હોય ને એક આંગળ. તો બધા કાપી કાપીને પછી અલગ અલગ ચિતાઓ કરીને પૂતનાને હળગાવી. તો સુખદેવજી કહે છે કે અગ્રુની કેસરની સુગંધ એના શરીરથી નીકળતી હતી. આમ તો નગર કોઈનું શરીર જલતું હોય તો એ હાડમાંથી દુર્ગંધ આવે, પણ આ ભગવાન રમી ગયા હતા ને, અડી ગયા હતા ને, તો આ દિવ્ય બની ગઈ. ત્યારે સુખદેવજી કહે એ તદ પૂતના મોક્ષમ, આ પૂતનાનો મોક્ષ થયો એ કથા કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધયા શૃણવત, શ્રદ્ધાથી સાંભળશે, ગોવિંદ લભતે રતી, એને ગોવિંદના ચરણોની પ્રેમ ભક્તિ મળશે ખાલી સાંભળવાથી. અને ભગવાન કેટલા દયાળુ છે કે ઝેર લઈને જે માનવા આવી હતી એ પૂતના ખોટી ગોપી બનીને આવી હતી. ભગવાનને થયું આ ખોટી બનીને આવી, પણ ગોકુળમાં આવી, અને ગોકુળમાં આવે તો જવાબદારી મારી બને છે કે હું એને સાચી ગોપી બનાવી દઉં. તો ભગવાને એના ધામમાં સાચી ગોપી બનાવી અને એને ધાત્રી માતાની ગતિ આપી. ઓલી ખોટી માં બનીને આવી હતી ભગવાને સાચી. એમ જ આ ભાગવત કરે છે. આપણે થોડી ઘણી ભક્તિ હોય ન હોય, પણ આપણે ભાગવતમાં આવીએ ને એટલે ભગવાન આપણને સાચા ભગત બનાવી દે છે. આપણે તો આપણી રીતે ખોટા મોટા અડધા ફળદા આવ્યા હોય. એટલે અમારી આ ભાગવત કથા છે ને એને હું કહું છું કે આ છે ને કાઠિયાવાડીમાં દાબો છે, દાબો દાબો સમજો ને, હવે કેરીની સીઝન આવે છે. તમે ઓલી કેસર કેરી 2 મણ 3 મણ લાવતા છો એ કેવી હોય ખબર? કાસા ભળદા હાથણા થાય એવા, એમ આપણે કથા ન થાય ને ત્યારે એવા જ હોય. પણ એ દાબામાં નાખીએ ને એટલે 2 દી એ કડક માલ ઢીલો પડે એમ. તમે 2-3 દી એમ થાય કે નાના છે બરોબર, એમ થયું ને થોડાક, નકર તો આપણે આપણી રીતે બીજી રીતના ધોઈએ. પછી ઓલો લીલો કલર હોય ને પીળો થવા માંડે કેરી પાક, પછી એમાં સુગંધ ફેરો ખાટી ન આવે, પછી એમાં મીઠી આવવા માંડે, પછી એમાં થોડી લાલીમાંય આવવા માંડે. એમ આપણે કથામાં ન હોય પેલા અથાણા થાય એવા હોય, પણ હાથ દી કથા પૂરી થાય ને તો કેસરનો રસ નીકળે એવી થઈ જાય, અંદરનો ભાવ એવો કરે. આ ભાગવત આપણને આવા કરી દે, અંદરથી આપણને મધુર બનાવી દે, પછી બધું દેશ દેશ ઈર્ષા કોરે કોરું બધું માફ કે જવા દો એવું મનમાં આવે. આ કથાનો એ પ્રભાવ પડે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, પૂતનાથી શરૂઆત કરી, 6 દિવસના છે અને ગીતામાં બોલ્યા છે વિનાશ દુષ્ટોને મારવા હું અવતાર લઉં છું, તો 6ઠ્ઠા દિવસથી કામ ચાલુ, ધંધો ચાલુ દુષ્ટોને મારવાનો. અને શરૂઆત શેનથી કરી? લેડીઝ ફર્સ્ટ, સ્ત્રીઓથી. અમારે સંતો પ્રશ્ન પૂછે કે કૃષ્ણ ભગવાન થઈ આટલા બધા રાક્ષસો હતા, માતાજીથી એક લેડીઝ એક નારીથી હું કામ શરૂઆત કરી? તો ભગવાનને થયું કે પહેલાંનું બધું યાદ હતું. રામ ભગવાન પણ મર્યાદા બનીને આવ્યા હતા, તો તાડકા પહેલી કોને મારી? તો એમ થયું કે રામ ભગવાને તે શ્રી ગણેશ એક સ્ત્રીથી કર્યું હતું, તો હું એનથી કરું એમ, મોટા માણસ જેમ કરાય એમ એમ કરાય એમ. લેડીઝ પર મતલબ ન્યાય, રામ ભગવાને પહેલી રાક્ષસી વિશ્વામિત્ર લઈ ગયા, તાડકાથી શરૂઆત કરી, પછી રાવણ સુધી પહોંચ્યા, પણ શરૂઆત તો ન્યાય હતી. તો કૃષ્ણ ભગવાનની તે પૂતનાથી શરૂઆત થઈ છે, એક સ્ત્રીથી રાક્ષસીથી.
પણ આ શ્રી ગણેશ થયું એ થયું પછી ધંધો ઉપડ્યો ફૂલ. કારણ કે ઓલા પણ કંસને ખબર પડી કે ડાયરેક્ટર તો ફેલ થઈ ગયા, મરી ગયા, હવે કોણ? તો પછી શક્ટાસુર, ત્રિણાવર્ત, એક પછી એક રાક્ષસ મોકલે છે કંસ. પણ ભગવાન કૃષ્ણ કે ગીતામાં મારે બોલવાનું છે કે જે મારી પાસે આવે પછી પાછો જાતો, ગોકુળમાં આવે એનું ગોવિંદાય નમો નમો. ભગવાન મારતા જાય, કંસ મોકલતા જાય, ભગવાન મારતા જાય કંસ, અને હારે હારે ગોપીઓને રાસલીલા કરાવતા જાય, જમનાજીમાં કાલિયા દમનનો ઉદ્ધાર કરતા જાય. ઇન્દ્ર જેવા દેવતાઓને અભિમાન આવે તો ભગવાન શ્રી ગિરિરાજ ગોવર્ધનને પણ ધારણ કરતા જાય. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડો, ટચલી આંગળીએ ગોવર્ધન તોડો, ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડો, આંગળીએ વાલે ગોવર્ધન તોડો. એ ઇન્દ્રનું માન ઉતારવા છે બિલાલ, ગોકુળ તારવા, ઇન્દ્રનુમાન ઉતારવાચ બિરાલા, આવાજ ગોકુળ તારવા. વન રાતે વનની કુંજ ગલનમાં, વાનની કુંજ ગલીનમાં, ગોપીઓને રાસ રમાડવા છે દિલાલા, આવ્યા છે ગોકુળ તારવા, ગોપીઓને રાસ મધુર લીલાઓને. નરસિંહ મહેતા સરળ ભાવમાં કહે છે, નરસિંહ તાના પ્રભુ સ્વામી શમળિયા, પ્રભુ સ્વામી શમળિયા, ભૂમિ નો ભાર ઉતારવા છે બિલાલા, આવ્યા છે ગોકુળ તારવા, ભૂમિ નો ભાર જન્મ-મૃત્યુમાંથી કર્મબંધનમાંથી મુક્ત થઈ જાય એટલે ભગવાન આવીને પૃથ્વી પર લીલા. આ કરુણાસાગરની કરેલી કરુણા છે. આપણે ભાગ્યશાળી છીએ કે પરીક્ષિતના માધ્યમથી આ સુખદેવજીના મુખથી નીકળેલું ભાગવત કથામૃતનું ઝરણું સંત ગુરુ કૃપાથી યુગો યુગોથી વહેતું રહે છે. આજ કથા સાંભળી અને એ વ્રજ રસને આપણે પામીશું, પાપ કાપી શકશું, પ્રેમને જાણી માણીને જીવનમાં ઉતારી શકશું. એટલે ભગવાન શ્રી કૃષ્ણની આ મધુર લીલાઓ હું સંક્ષેપમાં કહી રહ્યો છું. ભગવાન ગિરિરાજ ધારણ કરે છે ગોવર્ધનનાથ. સુખદેવજી બે અધ્યાયોમાં એનું સુંદર ચિત્રણ વર્ણન કરે છે ગિરિરાજ લીલાનું. પણ આપણે સંક્ષેપમાં સાર રૂપે ચર્ચા કરી રહ્યા છીએ. એક પછી એક રાક્ષસ, એક પછી એક રાક્ષસ આવતા ગયા. કંસ કે કોઈ પાછું જ નથી આવતો, જેટલા મોકલી એટલા હરે કૃષ્ણ હરે રામ કરવું હું. તો કોઈ એને સલાહ આપી કે કંસ મહારાજ શું આપણે ભૂલ કરીએ, શું એ કે આપણે ગોકુળમાં મોકલી છે, ગોકુળ એની ભૂમિ છે, આપણે કામ કરી એને અહીંયા બોલાવીએ આપણા ગામમાં. કારણ કે હા કે ને આપની ગલી મેં કૂતા વિશે ન્યાય એનું જોર છે, એને એક કામ કરો ને મથુરા બોલાવો ને અહીંયા બોલાવીને આપણે બધા ભેગા થઈને મારી નાખે, ઓલા એક એકને મોકલી છે અને એના ગામમાં જઈએ એટલે કોઈ પાછા આવતા તો આપણે કામ કરી એને અહીં બોલાવી. કૃષ્ણ બલરામ
કોણ બોલાવવા જાય? આપણા બધાના કેરેક્ટર એવા છે કે બધાને ખબર પડી જાય કે આ નામ કાંઈ તકે એક પાત્ર છે. કોણ બોલે? એ જ વસુદેવના કઝિન બ્રધર, કાકાના દીકરો, એટલે કૃષ્ણના કાકો અક્રૂર. કૃષ્ણના કાકા શ્રી અક્રૂરજીને મોકલ્યો. કંસને વાત બેઠી, હા નિશ્ચિત એની પર વિશ્વાસ કરશે ને એના લીધે આવશે. આ સમજાય એવી વાત. કંસે અક્રૂરને બોલાયા. અક્રૂરજી મહામંત્રી હતા એ વખતે મથુરાના 56 કરોડ યાદવના. કંસનો હોનાનો રથ હતો. અક્રૂરને ભેટ આપ્યો કે તમે આ રથમાં બેહી અને કાલ હવાર ગોકુળ જશો. શું કામ મહારાજ? કૃષ્ણ બલરામને લેવા. એને શું કામ લેવા? અરે આપણે 14 આવે છે ચતુર્દશી, ફાગણ મહિનાની ચતુર્દશી એટલે કે મહાશિવરાત્રિ, અને આપણે મથુરામાં મોટો ઉત્સવ કરવાનો છે. તો એ નંદ બાબા તો આપણા હગા કહેવાય. અને સાંભળ્યું છે કૃષ્ણને આ એક એવો ચમત્કારી એનો દીકરો, તો ભાઈ કોઈ વ્યક્તિમાં તેજ પ્રભાવ હોય તો આપણે શહેરમાં એનું સન્માન કરવું. આપણે નથી કહેતા આપણા છોકરા કોઈક મોટા સારા માર્ક લાવ્યા હોય કંઈ તો ગામવાળા સમાજવાળા એનું એનું સન્માન કરે ને, તો આપણે આપણા કનૈયાનું સન્માન કરવાનું. અંદરથી તો ભાવ હતો કે અહીંયા આવીને પતાવી દેવો. પણ અક્રૂરને એમ કહે છે, અક્રૂર બધું સમજે છે કે આ આ માયા કોણ છે. પણ અક્રૂરને એમ હતું કે જે હોય, વર્ષોથી આ નોકરી કરું છું કંસની, આજ મને પગાર સાચો મળવાનો છે, મને કનૈયાના દર્શન થાય. અને એની રક્ષા હાટું તો નહીં અહીં રહેતા, અહીં રહીને તો એ લોકોની રક્ષા, કારણ કે પોસ્ટમાં હોય પોઝિશનમાં હોય તો સંતોની રક્ષા કરાવી શકીએ ને. અક્રૂરજી બહુ બુદ્ધિમાન હતા. કંસની વાત સ્વીકાર કરે છે. કંસ કહે છે કાલ સવારે જજો અક્રૂરજી. જી મહારાજ. એ ફાગણ મહિનાની 11 નું વ્રત કર્યું હતું અક્રૂરજીએ, 11 નું, અને 12મા દિવસે 12 નું પારણ કર્યા વગર વહેલી સવારનો સૂર્ય ઉગ્યા પહેલા એ રથના ઘોડાની રાશ હાથમાં લીધી અને હોનાનો રથ મથુરાથી ગોકુળ જાય છે. હોનાનો રથ. કંસને ખબર હતી કે જેટલા ક્રૂર મેં મોકલ્યા છે એ બધા કનૈયો પતાવી દે છે, તો હવે હું અક્રૂરને મોકલું. કારણ કે અક્રૂર નહીં મારે, કનૈયો કોને મારે? જે ક્રૂર હોય એને મારે. સમજો છો ને તમે ગુજરાતી ભાષા? ક્રૂર કોને કહેવાય? જે ક્રોધ કરે અને બીજાને હિંસા કરે લેવા દેવા વગરની, એને કહેવાય ક્રૂર માણસ. તો આજ હવે કોને મોકલ? ક્રૂર તો બધા મરી જ જતા હતા, એટલે અક્રૂરને મોકલો. અને અક્રૂર જે હૈયામાં રાજી થયા, ઓહો આજ મારા સૌભાગ્ય જાગશે કે આંખ્યુંથી હું કનૈયાને જોઈશ. અને જેવો અક્રૂરજીનો રથ 12ના ફાગણ મહિનાની સુદ 12ના સંધ્યા સમયે ગોકુળમાં પોગે અને સૂર્ય અસ્તાચલમાં જાય, આખા ગોકુળમાં ગાય દોવાનો સમય, ઝાલર થવાનો સમય, બધા વ્રજવાસીઓ દોહીની લઈને આમથી આમ જાય, આમથી ગાયોને છોડે ને વાછરડા છોડે ને પાછી દોવાઈ જાય એટલે બાંધે, દૂધ બાજુ ગૌશાળામાં બધો વહીવટ હાલે, એક બાજુ માતાઓને રસોઈ બનાવવાનો ટાઈમ, એક બાજુ મંદિરે ઝાલર વાગવાનો સમય, એક બાજુ વ્રજથી ખેતરોમાંથી ગોવાળિયાનો પાછો આવવાનો સમય. ધમા ચકડી હાલતી હતી આપણી ભાષામાં કહેતો સંધ્યા સમયે. અને એ વખતે અક્રૂરજીનો રથ હોનાનો પોઈગો છે. બધા જોતા રહી ગયા, ઓહો. કારણ કે જોયું ને આપણે ગામડામાં કેમ પેલા ઓલી નાની મોટી ઢેબલી, બધા છોકરા વાંચે દોડતા હોય, મોટા અમે દોડેલા યાદ આવે એમ, બધા હોનાનો રથ એમ, કંસનો. તો બધા કામધામ મૂકીને બસ એ રથની ફરતા ફરતા, અને જેની હોય અડતા નહીં અડતા એમ કરતા હોય ને, અમને બહુ આગા કાઢેલા હોય છે. કઈ કાશ પાણી પાણા તોડી નાખવાનું મન થાય એટલું છોકરાઓને મગજ ફરે, પછી લીટોડા પાડીને હાલતી ના લે તું લે. અને અમારું કોક કહેશે આપણે, મને આનંદ આવે કે બિલ્ડિંગ હેઠળ આ દે, કોઈ હખત નહીં રહેવા દે, મજા આવે એની મસ્તી થાય. બધા ગોકુળના ઘેરી લીધા. અક્રૂરજી નીચે પગલા મૂકે તો કનૈયાના પગલાની છાપ ગોકુળની રજમાં મંડે આળોટવા. ધન મારું જીવન. અને એવામાં કૃષ્ણ બલરામ આવ્યા. કાકા અક્રૂરજી, એક હાથ બલરામે પકડ્યો, એક હાથ કૃષ્ણે, ચાલો, કારણ કે કાકા થાય. અને નંદ બાબાના આંગણામાં એક હાથમાં ગાય દોહવાની દૂધની દોહણી હતી અને બીજા હાથમાં અક્રૂરનો હાથ, વચ્ચે અક્રૂર કાકા, ઓલી બાજુ બલરામે હાથ પકડ્યો હતો ને એક બાજુ બલરામ, કારણ કે ગાય દોહ બે ભાઈ આવતા હતા. એવામાં કાકા મળી ગયા. અને અક્રૂર કાકાનું નામ હતું અક્રૂર, એટલે કૃષ્ણ બોલે, અક્રૂર કાકા તમે અહીંયા? હાલો હાલો ઘરે, વાળું વાળું કરવાનો વેળા થઈ ગઈ છે. અક્રૂરજી બહુ રાજી થયા. ઘાસ કૃષ્ણએ અક્રૂર કીધું એટલે હવે હું ક્રૂર. કૃષ્ણએ સપકો મારી દીધો કહેવાય.
કૃષ્ણ બોલે ધર્મ થઈ જાય, રાજી થયા. નંદ બાબા એ સ્વાગત કર્યા છે, ભોજન પ્રણામ આસન બધી વિધિ કરીને પછી રાતે 11:30 થયા, એટલે 10:30 થયા એટલે અક્રૂર કાકાએ કીધું, નંદ બાબા આજ 12 પૂરી થઈ ગઈ, કાલ 13 છે, મને કંસ મહારાજે મોકલ્યો છે કે 14 ને દી ન્યાય ને ધનુષ યજ્ઞ રાખ્યો છે, અને કૃષ્ણ બલરામને હું આમંત્રણ દેવા આવ્યો છું કે એનું સન્માન કરવાનું છે. નંદ બાબા બહુ રાજી થયા, મારો કનૈયો સિટીમાં એના સન્માન થાય એમ, મોદી કરે એમ, વિશેષ વાત છે. પણ માં યશોદા એટલું સાંભળતાની સાથે જ બેભાન, શું કનૈયો જાય છે, મારો લાલો મારો પ્રાણથી વાલો દૂર જાય છે. અને ગામડામાં આ વીતી છે, કોઈ પણ ઘરમાં કઈક વાત થતી હોય તો ખુલ્લા દરવાજા હોય બધું, એટલે વાત તરત જ અમુક તો આમ બેઠા જ હોય. ગામમાં હું હાલે તારા ઘરનું ધ્યાન રાખીને ગામનો વહીવટ, પણ આપણે મજા આવે, તરત જ વાત બહાર આવી ગઈ રાતે ને રાતે કે કાલ હવાર પડે અને અક્રૂરજી કનૈયાને લઈને જાય છે. વ્રજની ગોપીઓની ઊંઘ ઉડી, વિધિના એ સિરેન કર સુબહ કબહુ ન હો. હે વિધાતા, અમારા વ્રત જપ તપ અમે બલિદાન કરીએ છે કે આ રાત રાત જ રે, હવાર પડે જ નહીં. કેમ? જો હવાર પડશે તો અમારો કૃષ્ણચંદ્ર નું મુખડું અમે જોયા નહીં, ભૈયા રહી જશે, અમારે તો રોજ અમાવસ્યા થશે. ખબર નહીં કયા જન્મના મારા પુણ્ય પૂરા થયા અને પાપ જાગ્યા છે કે વ્રજથી માધવ જાય છે. હે અક્રૂર આવ્યા હરીને તેડવા રે, અક્રૂર આવ્યા હરીને તેડવા રે. માતાઓમાં વાતો જલ્દી થઈ જાય, કોઈને કહેતી નહીં કહેતી નહીં કરીને કહેતી નહીં કહેતી નહીં, પેપર વાળા ટૂંકા પડે. એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે, એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે. એ કૃષ્ણ બલરામ મથુરામાં જાય છે રે, બલરામ છોડી મથુરા જાય છે રે, ગાન કોકુલ છોડી મથુરા જાય છે રે, બાયું
વાતું કરે છે કે આપણાથી કઈ ભૂલ થઈ હશે, તો ગોપીને યાદ આવે છે કે મેં કનૈયાની આપણે બહુ કમ્પ્લેન લઈને જાતા, કા ભૂલ યાદ આવે ને? આમ હકીકત ભૂલ છે ને, પણ આવું થાય ત્યારે યાદ આવે. ગોપી કહે છે, એ કોઈ દાડે હરીને નથી દુભિયા રે, એ કોઈ દાડો હરીને નથી દુભિયા રે, તોય અવળા ઉદાસી કેમ થયા રે, તોય અવળા ઉદાસી કેમ થયા રે, મારો વાલો મથુરામાં જાય છે, હવે આ કપટી કંસ છે, અમને છોડીને જાય છે, રોતા મેલીને માધવ ક્યાં જઈ રહ્યા છે? મથુરામાં પૂનમ ગઈ, હવે રોજ અમાવસ્યા રહેશે, હવાર પડવી જ ન જોઈ, ગોપીઓ આખી રાત રોય, જાગે છે, પણ હવાર તો પડે જ ને, થવાનું હોય તો કોણ રોકી શકે? કૃષ્ણ બલરામ સવારના પોરમાં નાહી ધોઈને, માં યશોદાનું પણ બહુ સુંદર વર્ણન ચિત્રણ સંતોએ આપ્યું છે. માં યશોદા કહે છે કે મેં તને ખાંડણીએ બાંધ્યો તો લાલા, એકવાર એવી લીલા કરી હતી કે મેં, કારણ કે શું કર, તો કદાચ તને ઈ યાદ આવતું છે એટલે જાતો હશ, અને કાંઈ ન્યાય જઈને તને ઈ યાદ આવશે તો પાછો જ નહીં આવ. માં યશોદા કંઈ બોલી જ નથી, કે બેભાન જ રહ્યા છે, ભાગવત તો એવું કહે છે, પણ અન્ય પુરાણોમાં સંતો કહે છે કે યશોદાએ પણ ચિત્કાર પાણા ફાટી જાય એવું રોયા છે કનૈયાને જતા વખતે. અને ગોપીઓ પાસે તો કોઈ ઓપ્શન જ નહોતું. ભગવાન રથારૂઢ થયા, અમુક સખા મંડળ તો ગાડામાં પહેલાં જ બે, કારણ કે એ તો હારે જવાનું હતું, એને વાંધો નહોતો, પણ વાંધો વ્રજની ગોપીઓને, પણ ત્યાં તો મર્યાદા સમાજ બધા ઊભા છે. ગોપીઓ વાતો કરે કે સખી, મથુરાની નારીઓએ ખબર નહીં હું પૂન કર્યા છે, કારણ કે આજથી લોકો એ માધવના મુખડા જોશે, ને આપણે યુટ્યુબ માળતો અવાજ આવે ન આવે એમને બધું કરવાનું, સાંભળવાનું અડધું જો એ ન મજા એવી થોડી આવે, જે લાઈ રૂબરૂ આવે એમ હું કરશું. અને આ વિધાતા કેવા, અગર આવા કૃષ્ણને અમારથી દૂર કરવા તો મળ્યા જ શું કામ, સ્ત્રીઓ તો કાંઈ પણ બોલે, રોતીથી પથ્થર ફાટી જાય એવું. સુખદેવજીએ 12 શ્લોક ગોપીઓના મુખથી બોલાવરાવ્યા, પણ એમાં ખૂબ વખાણ મથુરાની નારીઓના કર્યા છે. અને અંતે તે રથ ચાલુ થયા તો કહે છે કે રથની આડા ગોપીઓના શરીર મૂકી દીધા, કે નહીં જવા દે, અમારી ઉપર રથના પૈડા હાંકીને અમને મારીને જાવવાલા બાકી, અને તમે જાશો તમે જીવી એકવાના તો છે ને. પણ ભગવાન એક દૂતને બોલાવીને કહે છે, કહી દો હું આવીશ, ક્યારે આવીશ એમ નહીં, હું આવીશ, એટલું જ બોલ્યા, એ ડાયરેક્ટ નહીં, સખાને કીધું કહી દે હું આવીશ, એ બસ એક આવીશ, એ વાક્ય ગોપીઓને જીવન આધાર બન્યું, ન બોલાવત તો ગોપીઓના પ્રાણ મરે, પણ કૃષ્ણ આવશે ને અમે નહીં હોય તો કૃષ્ણને દુઃખ લાગશે, એટલે મરવા કરતાં પણ દોયલું જીવન ગોપી જીવી ગઈ એવું સંતો કહે છે. અક્રૂરજી વાયુ વેગે રથની લાશ રાશ ખેંચે, ઘોડાને ધાંકતા મૂકે, વચ્ચે જમનાજી આવે, 12 વાગે બપોરના, સવારે નીકળ્યા 9:30 તો બધાને વિદાય ને વેળા કરતા કરતા, રસ્તો 15-18 કલાકનો છે, પણ 3 કલાક યમુનાજીમાં બપોરનું સ્નાન કરવા ઉતરે અક્રૂરજી. કૃષ્ણ બલરામ રથમાં બેઠા, યમુનામાં જેવી ડૂબકી મારે તો નીચે જોવે કે આખું વૈકુંઠ, ઈજ બલરામ શેષનાગ બનીને બેઠા, ને ઈજ કૃષ્ણ ભગવાન વિષ્ણુ બનીને સુદર્શન ચક્ર, અને શિવ બ્રહ્મા ઇન્દ્ર આદિ કરોડો દેવતા આરતી ઉતારે. અક્રૂરજી બહાર આવ્યા તો રથ ઉપર બેઠા, અંદર જાય તો અંદર અક્રૂરજી ચક્કર આવી ગયા, હું આ હું કેમ ભગવાનને કર્યું? અક્રૂરને ચિંતા હતી કે આવા આવા ગોકુળની ગોપીઓને રોતી મૂકી, આવા ફૂલ જેવા મારા ભત્રીજા કૃષ્ણને હું લઈને જાઉં, ઓલો કંસ ક્રૂર કાળ હું થાય,
પણ એને ભગવાને દેખાડી દીધું કે કાકા ચિંતા નહીં કરો, મામાનો આ છેલ્લો દિવસ છે. મામી રાંડ, મામી તો એના એના રાંડ છે, મતલબ એની આ તૂટી જશે ભાંગડી અંદરથી. ચિંતા મામા ને એંધાણી કે મામી ના આવે દિવસો ભરાઈ ગયા છે મામા, એટલે અંદરથી ખબર પડે ને કે હું કૃષ્ણ કોણ છું, આખા જગતનો સર્જનહાર છું. અક્રૂરજીને ઈ પછી અક્રૂરજી બહાર આવીને જોવે, હેઠે બે ત્રણ વાર ડૂબક્યું મારી, પછી હેઠે જઈને સ્તુતિ કરતા જોયા, પછી એને સમજાણું, પછી આવીને સાના મને રથમાં બેસી ગયા. કૃષ્ણએ કીધું, કાકા યમુનાજીમાં કઈ પિક્ચર જોયું તમે? એ કે કાંઈ નથી જોયું, હાલો એ રથ આપો. એ કે હવે કાંઈ ચિંતા, હું ઓળખી ગયો તને. હું આજ લગી સમજતો હતો કે હું કાકા છું, હવે ખબર પડી તું કાકાનો કાકા છો, દાદો છો, આ દાદા નીકળ્યા, હવ ના દાદા છો મહારાજ તમે, હવે અમને કાંઈ કહેવું નહીં. અને એ 1:30 વાગ્યા મથુરાના પાદરમાં 13 દિવસે ફાગણ મહિનાની રથ આવ્યો. અક્રૂરજી બે હાથ જોડી નીચે ઉતર્યા, કૃષ્ણ બલરામ ચાલો ઘરે. કૃષ્ણ ભગવાને કીધું, નહીં નહીં, તમને કંસ મહારાજે અમને લાવવાના કીધા તો લાવી દીધા ને? તો કે હા. તો હવે તમે છૂટા, હવે કાલ સવારે યજ્ઞ છે, આ 13 દિવસ છે, 14 સવારે યજ્ઞ, આપણે યજ્ઞમાં આવી જશું. તમે જઈને થોડાક નાહી ધોઈને ફ્રેશ થાવ, કાકીને મળી આવો, કાકીએ જે કર્યું હોય શેરો લાપસી ખાઈ લો, અને કંસ મહારાજને હમાસર આપી દો, હું લાવી દો, તમારું કામ અહીં પૂરું. અને આ ઓલા આ તો યમુનાજીમાં જોવામાં બધી બે ત્રણ ઓલું ગાડું તો ઓલા નંદ બાબા અને ગોવાળિયા ક્યારના આવીને પોગી ગયા હતા મથુરા પાદરમાં, એ તો વાટ જોતા હતા, હમણાં આવશે હમણાં આવશે, તે આવી ગયા. તો સખાઓને ભગવાન મળે છે. મધુમંગલ તો એક કનૈયાને ભાઈ થાપો મારી, 2-3 કલાક કેમ લાગી, ઘોડા ઉપર બેઠો તો એમ બળદ ગાડાવાળા વહેલા પોગી ગયા. એ તો સખાઓ એ મસ્તીમાં જોય. ભગવાન કે આ કાકાને થોડું પિક્ચર દેખાડવાનું હતું, ઠેકાણે લઈ દીધું. અમારે કેટલાય કામ હોય, બધા ગોવાળિયારે ભગવાન ઊભા રહી ગયા. કાકા કહે છે કામ કરો, કાકીને મળવું નથી, કંસનું જે થવું હોય, કારણ કે કાલ તો રેશન કાર્ડમાં છે, એનું નામ નીકળી જવાનું છે. એટલે હવે મને કંસની બીક, કારણ કે મેં યમુનાજીનું પિક્ચર જોઈ લીધું, એટલે મને હવે કંસની કોઈની બીક નથી. પણ હું તમને રોડ ઉપર મૂકીને નહીં જાઉં. અરે કોઈ પણને આપણે ગામમાં લાવ્યા હોય તો આપણી ફરજ બને કમસે કમ ઘરે જમાડવા પાણી પીવા કે રોડ ઉપર મૂકી દેવાય? આ સંસ્કાર મારા નથી, અને તું તો મારો ભત્રીજો થા છો. કાકાનું ઘર ઈ બાપાનું ઘર ગણાય, કાકાનું ઘર ઈ બાપાનું ઘર આવે. પણ ઘણા કે કાકી આવ્યા પછી, પછીની ખબર નથી, પછી મને નહીં પૂછતા, કાકીના સ્વભાવ ઉપર આધાર રાખે બધો. પણ એટલે કાકા બાપા બધા એક જ ગણાય, અમે કાકા બાપાના પહેર્યા હનેડો ચાલુ થઈ જાય, એ તો એક જ ગણાય કે હું તમારો કાકા છું. તો મારા અને અહીંયા તમને કોણ ઓળખે બીજું, તો મારા ઘરે આવવું જ પડશે. તો કૃષ્ણએ કીધું, જુઓ કાકા, અમે ગોવાળિયા છીએ, અને તમે સિટીમાં નવા નવા સોફા લાવ્યા, અમને અમને બધું ભાવે નહીં, પછી પછી કાકી રાડવું પડે ને તમારે સાંભળવું પડે, અને હું એકલો નહીં આવું, આવીશ, અમારી આખી ટીમ છે. અમે જ્યાં ગોકુળમાં જે ગોપીને ઘરે જતા ને હા ગમઢે જ જતા, અમને સજોડે ન ફાવે, અમે તો બધું હકમટાવાળા છીએ, અમારા મિત્ર, અને અમારા મિત્રોને સંસ્કાર છે નહીં. ગોકુળમાં ગાયું ચરાવી છે, એટલે એમ બધું તમારું સોફાન ખુરશીને બધું હકણું નહીં રહે, અને આટલા બધાનું કાકી ક્યાં કરશે? કાકીને પછી કમર દુખે, આમાં કેટલું બધું હોય, એમાં અમારું બધાનું ક્યાં કરશે કાકી? એટલે કાકા તમે સમજો, ભાવમાં મત આવો, અમારા લીધે તમારે બે માળાને બાંધવું પડે, તમને રોટલા મળે સખેત ખાવ ને. અક્રૂર કે તને ખબર નથી, તારા કાકી નારી ગામના બહુ સારા સ્વભાવના છે. અરે એ તો રાજી, એને મને મોકલ્યો ત્યારે કીધું હતું કે કનૈયાને બધાને અહીંયા જ લાવજો આપણા ઘરે. કકરુએ ભાગવતમાં કીધું, તારા કાકી બહુ સારા, તારે અને તમારે જે કરવું એ કરો, અમારું બધું પગ, અરે તમારા પગલા પડે ગોવાળિયાના છોકરાઓના, અમારા ઘર પાવન થઈ જાય, અને કાકી એવું માને છે, એ તો રાજી થશે. એ તમે જે, અને મારું ઘર તો હું મહામંત્રી છું મથુરાનો, ભગવાને કીધું તમારે બે રૂમ રસોડા હાંકડો હોય, શહેરમાં ઘણા મુંબઈ કે આવજો, પણ શું આવવું, તમે ફખણા રહ્યો તો આવું ને, ઉભા રહેવું હોવું જોઈએ, નામનું એવું ઘર માઇન્ડ માઇન્ડ એમાં પૂરું કરતા, એમ આપણે જાવું જાવું કેમ? એ તો આપણે ગામડામાં હાલો ગાલો ભાઈ વૈયાઓ ફળિયા હોય ને મોટા ઘરના માણા હોય, હવે એ જ માઇન્ડ માઇન્ડ પૂરું કરતા હોય, મહેમાન બિચારે હટ ભાગે, મુંબઈવાળાને બધા રોકાય નહીં, એમ તો આ હું કેમ રોકાવું, હકડાય છે બહાર. એટલે ભગવાને કીધું, તમારે અક્રૂર કે નહીં મંત્રી, મારે મોટું ઘર છે, બધા સમાઈ જશે, અને કાંઈ કાકી હારા સ્વભાવના, અમારે તાણ નથી, અને મારી ઈચ્છા છે.
અને કનૈયા હું જાણી ગયો છું યમુનાજીમાં તારા પગલા પડશે ને મારું ઘર પાવન થઈ જાય છે, હું જાણું છું ગંગા અહીંથી નીકળે. એ બલિરાજાના સભામાં વામન બનીને તું જ ગયો હતો અને તારા પગલા પાડીને બલિરાજા ધન થયા અને મારે બલિ ઘોડે નામ કરવું છે કે તમે ઘરે આવો. કૃષ્ણ બોલરામ હું તમારા પગ દઉં. ભગવાન કે આ તો કાકા તો ઉપડ્યા. એ કે આટલું બધું નહીં બોલો, તમે મારે ઘરે લઈ જાશો તો કંસ બધું જ ચેક કરતો હશે, નેટમાં બધું જોતો હશે, સીસી કેમેરા લાગ્યા હોય મથુરામાં. હવે ખબર ન રહે માણા કેમેરા બહુ હોય, અને તમે પકડાઈ જશો તો આવી બનશે. એ કે પણ હવે બીક જ નથી મને, ભલે જોઈ લેતો કંસ. આવું જ પડશે, હું તમને જવા નહીં દઉં, હું અનાથ છું કનૈયા, તમારા પગલા પડશે તો હું સનાથ બની જાય, મારું ઘર ધન થઈ જાય. વાસ્તવમાં જે ઘરે ભક્તોના ભગવાનના કીર્તન કથા પગલા નથી પડતા એ અનાથ ઘર છે. અક્રૂર કહે છે સનાથ કરો મારા ઘરને. રામાયણમાં તમે સાંભળ્યું છે ને, કાલ હનુમાન જયંતિ છે એની એક ઝલક પાછી યાદ કરાવું. અડધી રાતે હનુમાનજી લંકામાં ફરતા હતા, આખી લંકા હોનાની હતી, પણ રિઝલ્ટ શું થયું? હનુમાનજીને પૂંછડે જ્યારે આગ લગાડી તો આખી હોનાની લંકા ભડકે બાળી દાદાએ, બાળી ને. પણ રામાયણમાં લખ્યું છે ઝારાનગર, ઝારાનગર મતલબ ફળગાવી દીધું નગર. ઝારાનગર નિમેષ એકમાં, પલના પલકારામાં આખી હોનાની લંકા ભડકે બળે. એક વિભીષણ ગૃહના, પણ વિભીષણના ઘરને અગ્નિદેવ અડતા નહોતા. આખી હોનાની લંકા હોનું ભડકે બળે, પણ વિભીષણ જે ઘરે હતા ના આગ નહોતી લાગી, અગ્નિ અડ્યા જ નહીં. કેમ? કારણ કે એને હનુમાન દાદાના પગલા પડી ગયા. જ્યાં સંતના ગુરુના વૈષ્ણવના ચરણ પીડ્યા હોય ને, દેવતા પણ કાંઈ ન બગાડી શકે. આ રામાયણ છે. એટલે આપણા ઘરમાં આપણે કમાણા હોય ને તો ફર્નિચર સારું લાવીએ, મોંઘા ભાવના માર્બલ લાવીએ, એનાથી ઘરની સુંદરતા વધે, નો ડાઉટ. પણ એ ઘરમાં પવિત્રતા તો કોઈ સંતો આવે ને, સાધુઓ કીર્તન કરે ને ત્યારે જ આવે. હરી ના આવે, પાપ ત્યારે કપાય. સુંદરતા ને પવિત્રતા બે જોતું જોઈ ને આપણે, ત્યારે વિઘ્નથી બચી જવાય. હનુમાનજીના પગલાથી અગ્નિદેવે કાંઈ બાળી ન ઈક્યા. રામાયણનો દાખલો છે, કારણ કે હનુમાન આવી ગયા હતા રામના વાલા. તો એવી આ બધી મધુર વાતોનું સ્મરણ કરવાનું, ચિંતન કરવાનું તો ટાણું છે. અક્રૂરજી કહે છે કે હું જાણું તારા પગલા પડાવવા છો મારા. કાકા તમે સમજો, હો વાતની એક વાત, તમે બહુ કહો છો ને તો પમદી આવીશ પૂનમ નદી. કેમ? કારણ કે કાલ મામાનું કલ્યાણ કરવું છે અને મામા મર્યા પછી આપણે હખેથી પાર્ટી કરશું. એટલે અને મારા માતા પિતા જેલમાં છે. કૃષ્ણ એક બીજો પ્રોબ્લેમ કીધો, એમાં શું થયું કે હમણાં મેં વાત કરી કે દેવી અંબા ઉડી ગઈ આકાશમાં ને કીધું કે તારો કાળ બીજે જન્મી ગયો, તો કંસ પગે લાગ્યો દેવકી વસુદેવને, મહેલમાંથી કાઢ્યા, અરે જેલમાંથી મહેલમાં. પછી શું થયું, જ્યારે અક્રૂરને મોકલવાના હતા ગોકુળમાં ત્યારે નારદજી આવ્યા હતા અને કંસને એના સૈનિકોએ ચડાવ્યા હતા, કારણ કે જાણતા હતા કૃષ્ણ મારવા જ બોલાવ્યા છે અને વસુદેવ દેવકીને પ્રોબ્લેમ છે. એટલે સૌથી પહેલાં એ બેયને પાછા જેલમાં નાખ્યા અને કૃષ્ણ વાત જાણતા હતા. એટલે અક્રૂરને કહે છે કે મેં સાંભળ્યું છે કે કેટલાય વર્ષ મારા જન્મ પહેલાં જેલમાં રહ્યા અને અત્યારે મથુરાની જેલમાં છે મારા મા બાપ. જેના મા બાપ જેલમાં હોય ને એ બહાર પાર્ટીઓ કરે, તમારા ઘરે ભોજભાત ને લાડવાને શેરો ખાવા આવું? કાકા ભળે નહીં. કાલ કંસને મારું, માતા પિતાને જેલમાં છોડાવું, પછી મમ્મી પપ્પા સાથે આપણે જમવા આવશું. પણ આજે નહીં. હવે આ વાત અક્રૂરને એમ લાગી ગઈ કે આ નહીં આવે. અક્રૂરજી મંડ્યા રોવા. એ કે પણ પમદી પાકું, પમદી પાકું. તો અક્રૂરજીનો પછી નામ જ નથી ભાગવતમાં, કંસ મર્યો ત્યાં સુધી. 13-14 ફિનિશ. કારણ કે એ દેખાતા નથી, કારણ કે એ લાગી ગયા હતા ઘરને સજાવવામાં કે પમદી કનૈયો આવશે. પમદીમાં એટલે એની તૈયારીમાં જ લાગી ગયા. અને આ બાજુ કૃષ્ણ બલરામને બધા સખા કે કાકા ગયા તો મધુમંગલ કે થેન્ક યુ કનૈયા, ને આપણે ને આજે શું કરવું એ ગઢારે, તો આપણે શું કરશું? એ કે હવે બપોરના 2:30 તો વાગી ગયા છે તો આપણે મથુરામાં આંટો મારીએ, સિટીમાં મોલ બોલમાં કે ને આમ કેવા થેટ આમ માણા શહેરમાં જાય કે આમ શોપિંગ બોકિંગ કરીએ કંઈક જોઈએ. તો મધુમંગલ, શ્રીદામ, સુબલ અને નંદ બાબાની કે તમે અહીં બેહો કોકના ઘરે, સાપણે પીવો જે કરો, અમે છોકરાઓ ફરવા. તો મથુરા નગરમાં, અને ભગવાન કે આ તો મારી જન્મની નગરી, જન્મો ને તે દિન રાતે રાતે હું વયો ગયો હતો, 11 વર્ષે પાછો આવ્યો છું મામાના નહીં બાપાના નગરમાં. બાપાનું તો મામો જ કરી ગયો હતો એનું,
પણ મામાનું ઘર કેટલે દીવા બળે એટલે કે જોઈ લઈ આજે મામા ની તે. મથુરામાં ભગવાન કૃષ્ણ બલરામ સખાઓની સાથે નીકળે છે. જેવા એ રાજમાર્ગ ઉપર જ્યાં કંસનો મહેલ હતો અને આ બાજુ મોટું સ્ટેડિયમ હતું, હવે પાદરમાંથી વચ્ચે આવ્યા તો મધુમંગલ કે આમ મામાના મહેલ બાજુ જઈશું કે આમ સ્ટેડિયમ બાજુ? તો કે સ્ટેડિયમ જ્યાં ધનુષ યજ્ઞ છે એ તો કાલ છે, આપણે આજ આ બાજુ જઈએ. અને મોટા મોટા મથુરામાં લખ્યું છે હોનાના મહેલો હતા, એમાં કળશ, એમાં સુંદર પત્રકારી, મણી લાગેલા. મથુરાનું અદ્ભુત વૈભવ સુખદેવજી ગણે છે. ખુશ્બુ ચારે ઓર દિવ્ય અત્તર છાંટેલું છે. એવું નહીં કે ગટર નીકળતી હોય ને કે કચરા પીડ્યા હોય, મથુરાની બહુ સુંદર મહિમા. અને કૃષ્ણ બલરામ જેવા ચોકમાં પહોંચ્યા ને તો ત્રણ ચાર ધોબીનું પરિવાર ગધેડા ઉપર મોંઘા મોંઘા રત્ન જડિત કપડાં લઈને રસ્તા મળ્યું. કૃષ્ણ ભગવાન એક મિનિટ ઉભા રહ્યો. ઓલા ધોબીને કહે છે કે અમે કૃષ્ણ બલરામ ગોકુળથી આવ્યા છીએ, અમને સુંદર વસ્ત્રો તમારી પાસે છે આપો. અને ઓલો રજક નામનો ધોબી બોલ્યો કે ભીખ માંગવા વાળાઓ નીજ મળ્યા તમને? જાણો છો કોના કપડા? આ મહારાજ કંસના છે. ગાયું ભેંસ ચરાવવા વાળા બુદ્ધિ વગેરેના અહીંયા શહેરમાં કેમ બોલવું ને કેમ આવું ભાન જ પડતી? તો બલરામજીને થયું કે આ માળો બી આને ઉતારી દી. કૃષ્ણ ભગવાન હાથ પડ્યો, તમે સાને મને મારી મારું કામ છે. જાણો છો કંસના કપડા માગવાથી યમરાજની પાસે જવું પડશે? કૃષ્ણ ભગવાને એક હાથ બલરામજીનો પકડ્યો તો શાંતિ રાખો એમ, અને ડાબો હાથ જે હતો ને એ આ રીતે આડો એક જ માર્યું ગરદન હેઠે. બોલો બોલે ત્યારે પૂરું થઈ ગયું એમને, અને એ ધડ પડી ગયું, એમાંથી લોહીના ફુવારા ઉડી ગયા. ઓલા ગધેડા હતા એ ભાગ્યા, ઓલા સૈનિક ઓલા બધા હતા એ. એક જ મિનિટમાં ભગવાને ડાબા હાથની એક આડી થપાટ મારી ગરદન. ઓલા બધા વિચાર કરે આના હાથમાં તલવાર છે, હાથ તો કમળથી કોમળ હતો પણ ભગવાને સીધો જ મસ્ત કાપી નાખ્યું. રજ મામાના નગરમાં પોક્તાની સાથે પહેલું જ મર્ડર ધોબીને માર્યો. અમારે સંતો પ્રશ્ન કરે કપડાં માગ્યા ન દીધા, આ મારી ન નખાય ને, વાતચીત કરાય. ત્યારે સંતો પાછા જવાબ આપે કે આ રામ અવતારની દાસ છે, ધોબી ઉપર સીતાજીને આ તેદી મર્યાદા હતી, અત્યારે કોઈની હાડી બાર નથી કને. આ સીતાને મોકલવાનું કારણ આ જ ભાઈ હતા, એટલે એટલે એ વખતે તો મર્યાદા, અત્યારે થોડી મર્યાદા, અત્યારે પૂર્ણ પુરુષોત્તમ પર રોકડો હિસાબ છે જે હોય સામે જ તે. ભગવાન કહે છે ભાગી ગયા બધા, પણ કે ઓલા બી ગયા કે હવે આને માર્યો તો આપણો વારો આવશે. સરદાર તો મરી ગયો રજક, અને એ પોટલાય પીડ્યા હતા, પોટલા મૂકીને ભાગ્યા. નકર એમ થયું કે વાણા આવશે પોટલા હડુતન બાંધી નાખશે, જે અત્યારે સુરતમાં બધા ઉપાડે છે કપડાના. ભગવાન કે ખોલો, હવે જેવા પોટલા ખોલ્યા એ મોંઘા કપડા રેશમી, એમાં સોનાના તાર ને હીરા જડેલા, કંસ મહારાજના સ્પેશિયલ હતા. કૃષ્ણ ભગવાન કે જેને જે પોહા એ પહેર્યો, બધું આપણું મફતમાં. તો ઓલો મધુમંગલ તો મીડ્યો, પછી ખબર પડે કે હારું નાઇટી જેવું કેમ છે સીધે સીધું, કારણ કે કંસનું બધું એવું હોય ને મોટો સાઈઝ મોટી, આ છોકરા બિચારા ઝીણા ઝીણા. તો ઓલો કે હું આ વાદળી કલરનું પહેરી, પણ થવું તો જોઈ ને. તો બધા આમના પકડતા પકડતા હાલ્યા છે. કંસનો લેંગ હોય એમાં હાથ આઠ મધુમંગલ આવી જાય એક પાંચ સામે એવો, પણ આને છોડવાનો તો બે આમ પકડીને મધુમંગલ આવ્યો કે મૂકવાના થતા નથી. તો થોડાક આગળ આવ્યા ને તો એક સુદામા એક દરજી દરજી જોઈ ગયો, મળા છોકરા કંઈક બીજા ગામના લાગે ભાવનગર બાજુના, અને કપડાં હારા. એને કીધું એ એનકો આવો છોકરા. કૃષ્ણ બલરામ કે આપણને બોલાવે, જેવા ગયા હતા કે એક મિનિટ ઉભા રહ્યો. દરજીએ બધું કામ પડતું મૂકી અને કૃષ્ણ બલરામની સાઈઝ માપ અનુસાર વાઘા હરખા કરી દીધા. ભગવાનને આશીર્વાદ, ગમે એવી મંદી આવે દરજી તમારું હાલશે, જાઓ તમ તાર જો. કારણ કે ઉઘાડા રખાય કે લગ્ન પ્રસંગ તો કપડાં જ જોઈ, એટલે એનું હાલ્યા જ કરે ભલે ઓછું ઓછું. પણ ભગવાન કે તમારે તાણ નહીં રહે, તમે અમને હરખા વાઘા પહેરાવી દીધા છે ને. દરજી સમાજ ગી જાય એને કે તમે જલસા જીકો તમારે તમે. હવે કપડાં હરખા થઈ ગયા એટલે બધા એકબીજાને કે હવે આપણા લાગે, નગર કોક ના લાગતા હતા. કપડાં તો આમ ફિટિંગ ના હોવા જોઈએ ને, અને એના માટે શરીરે ફિટ હોવું જોઈએ. પછી ભગવાન તો મસ્ત છે તો એકદમ કપડાં ફિટ. હવે માળા, એક સુદામા નામનો માળી હતો એ જોઈ ગયો. હવે એ માળી ફૂલડાની માળા બનાવતો, એને ભગવાનને નોતર્યા અંદર. ભગવાન તો અહીંયા કાંઈ જે બોલાવીને જવાનું જ હતું. અંદર જઈ સુદામાએ પ્રેમથી માળા પહેરે. ભગવાન તો ગોકુળમાં રોજ નવી નવી માળા ગોપીઓ પહેરાવતી, વૃંદાદેવી પહેરાવતી, તો બધાએ માળા પહેરાવી. વળી બહાર આવ્યા તો એક પાન બનાવતો હતો, એને પાન આપ્યું. ભગવાન કે અહીંયા મામા નગરમાં જલસા છે બધું, કઈ પૈસા પૈસા હતા નહીં, બધું આવી રહ્યું છે.
પણ ભગવાનને 4:30 થઈ ગયા, સંધ્યાનો સમય 2.5 કલાક આમાં વહી ગઈ મથુરા નગર ફરવામાં, પણ કોઈ સ્ત્રી આરે વાત નહીં થઈ. અને ગોકુળમાં તો દિવસ ઉગે ને ગોપીનું મોઢું, ગોપી આરે માથા કોઈ, ગોપી આરે પ્રેમની વાત. એવામાં એક મથુરાની જે મહેલના રસ્તેથી એક 3 જગ્યાએથી વાંકી ત્રિવ્રક્રા, જેનું નામ હતું કુબજા, એ ચંદન લઈને આમ 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 કરતી હાલી આવતી. તો કૃષ્ણ બલરામ બધા સામેથી, તો મથુરામાં જે બધી આજુબાજુ બધી મોટી મોટી દુકાનો, શોરૂમ, સોના ચાંદીના બધા, અને એ ભીડ છે, હાઈવે છે મથુરાની બજાર, અને ભગવાનની જોવા જ નીકળ્યા છે. એમાં એ સ્ત્રીને જોઈ બિચારી 3 જગ્યાએથી વાંકી, ગરદન આમ, છાતી આમ વહી ગઈ, અને કમર આમ, 3 કમર ગર, કારણ કે પાછળ એને હંચભાઈ અલો હું કે કુબડ હતું, કુબડ ને હું કે કોટ હતી, કોટ હિન્દીમાં કુબડ, કોટ એવી આવે કે જે નસું હોય એને એ ગઠ્ઠો થઈ જાય, નસું ખેંચાઈ જાય, એટલે પછી નસું ખેંચાય એટલે અંગ જે બાજુ હોય એને એમ થઈ જાય. તો આ કુબજાને પાછળ પીઠ ઉપર કોટ હોવાના કારણે છાતીનો ભાગ અને ગરદન ને કમરનો ભાગ ખેંચી લો, એટલે બિચારી 3 જગ્યાએથી વાંકી હતી. પણ રૂપાળી બહુ હતી, માલ સિન્ડિકેટ કટવીક થઈ ગયું હતું ટૂંકમાં હીરાની ભાષા. આમાં છે ઘણી વાર હીરો હારો કટ બગાડ નાખે, અમુક કારીગર ફાવે નહીં ને, તો આમ રૂપાળી જુવાન, પણ હવે આ શું કહેવાય અંગ બધા વિચિત્ર હતા. તો ભગવાને જોઈ કુબજાને, હવે પહેલી વહેલી હવારથી ગોપીઓના મોઢા મૂકીને આવ્યા, પછીના આ કાકા ને આ બધા જ મળ્યા, કોઈ ગોપી કોઈ સ્ત્રી આરે વાત નહીં. ભગવાન ગોકુળમાં ઈટ થયો, એટલે જેવી ઓલી ગોપી ઓલી કુબજા નજીક આવીને બિચારી હાથમાં ચંદન હતું, ભગવાન મંદ મુસ્કુરાણ. આ તો ગોકુળના ભગવાન તો હંમેશા હસતા હોય, અને એને કીધું કયા ગામના ગોરી, હું નામ રાખ્યા એમ, આ સંસ્કૃતમાં એટલે જો કશ્યામ, મતલબ ગુજરાતીમાં એમ જ થાય, કોના છો એમ, શું નામ છે, સીધું તને મુસ્ક હસીન પૂછ્યું. હસીન હું કામ પૂછ્યું, ભગવાન મુસ્કુ, હસવું ભગવાનનો સ્વભાવ છે, કૃષ્ણ ઓલવેઝ સ્માઇલિંગ ફેસ, હસતા જ હોય છે. પણ અહીંયા હસવાનું સ્પેશિયલ કારણ હતું. સંતો કહે છે કે ભગવાન હું કામ હસ્યા, કોઈ માણા અંગ ભગ હોય દાંત કઢાય એ સારું કહેવાય, અપમાન કર્યું ગણાય ને આમ, કોઈને બિચારાને અંગ ભગ હોય તો એને આમ આવું નહીં કરવાનું, તમારે ધ્યાન રાખજો. આ કે દાંત, પણ ભગવાન એ રીતે એની મજાક કરવા કે એને અવળું લગાડવા નહીં, ભગવાન ઓલવેઝ ખુશીથી હસે છે, એને ભાળીને હૈયે નો હરખ છે, એ ભાવનું હસવું છે. તમે જેમ હસો એ ટાઈપનું નહીં, બીજાને અપમાન કરે, આનું રાઈટ હસવું હતું. ભગવાન હસતા હસતા માનો એમ કે છે કે અરે બલરામ, દાઉદાદા મોટા ભાઈ હતા, થોડું ખખણું રહેવાનું હોય તો મોટા ભાઈ કે કનૈયા હખણ રહેજો, આ ગોકુળ આ મામાનું સિટી છે, પાછું અહીંયા બધું પોલીસ હોય, આ ગામડું નથી આપણું. ભગવાન કે શાંતિ રાખો હું જોઈ લઈશ. પણ ભગવાન હસે છે શું કામ, ભગવાનને થયું કે હું ગોકુળમાં વાંસળી વગાડું ત્યારે ગરદનથી કમરથી પગથી વાંકો, તો હું 3 જગ્યાએથી વાંકો, અને આ બહેન મેળા એ 3 જગ્યાએથી વાંકા, વાંકાને વાંકી જોડી જામે એવી. કારણ કે ભાઈ આમ હોય ને બેન સીધા હોય તો કેમેરાવાળા મુંજાય, આમ લેવું કે આમ લેવું એમ, પણ તેડે કો તેડી, કારણ કે ખૂબ જાય વાંકી થઈ ગયેલી અને ભગવાનની વાંસળી વગાડે, તો તમે જોયા છે ને કૃષ્ણને 3 જગ્યાથી વાંકા હોય. તો ભગવાને થયું મેં ભી 3 જગ્યા સે તેડા હું, ઓર યે દુલ્હન ભી 3 જગ્યા સે તેડી બ્રહ્માજીને બનાવી છે. તો ભગવાન હસે છે શું કામ, કે જો ભાઈ આપણે દાંત કાઢીએ ને સામે દાંત કાઢે તો સમજી લેવાનું, નકર રસ્તો બદલવાનો, આપણે ખબર પડે આમ આગળ હલવું કે નહીં. તો ભગવાન કે હસના તો બનતા હે, હસી જોઈએ, અગર હસે આવે તો હરે કૃષ્ણ, નકર રસ્તા ઈધર ઉધર. પણ એ હસ્યા હું કામ ખબર છે, એક કારણ તો એક સંતે બહુ હરીશુરી જે ચાલે છે, આકાશમાં જોઈને ભગવાન હસ્યા, રે રે એમ, મતલબ બ્રહ્માને કહે છે કે આટલી સુંદર સ્ત્રી હતી ને આવી બનાવાય એમ, હીરા પ્રમાણે કટ તો બનાવવું જોઈએ ને તમારે, મારે એમ આવું કરાય, બ્રહ્મા બધા કર્મના ફળ આપે ને એમ. પછી ભગવાનને થયું કે બ્રહ્મા હતે તો મારો દીકરો, કારણ કે હું પરમ પિતા છું, તો દીકરાની ભૂલ બાપા સુધારે. તો આ બ્રહ્માએ ભલે આને વાંકી તેડી કરી, પણ આજ મારી સામે આવી છે ને તો મિસ યુનિવર્સ વિશ્વ સુંદરી હું એને બનાવી, પછી કેમ કોક સુધારી નાખે સેટ કામ, એમ ભગવાને નક્કી જ કરી નાખ્યું કે આને મારે રૂપાળી બનાવી છે. એટલે એને પૂછ્યું તમારું નામ શું, તો કે ત્રિવક્રા નામ, મને મારું નામ હું છે મને નથી ખબર, પણ આ બધા મને 3 જગ્યાએથી વાંકી છું ને એટલે ત્રિવક્રા એમ કહે છે, નામ ફૈબાએ હું રાખ્યું મને ખબર નથી, અને હું કંસની છું,
કંસની છું, કંસની હું છો એ ન કીધું, દાસી પણ કંસની છું, અને એને હું અંગ, કંસ રાજા છે એ ભોગી છે, તો એને હું ચંદન ને એવું લગાડું છું, અને આ ચંદનનો વાટકો લઈ અને લગાડવા જાઉં છું. મારું ચંદન કંસને બહુ ગમે, કેસર કસ્તુરી અગરું ને ચંદનનો લેપ, નહીં જાડો નહીં ઢીલો, રેલા ઉતરે એવો નહીં, છોટી જાય, માપસરનો બનાવી અને એ પત્રકારી મતલબ ડિઝાઇન કે મહેંદી કરે એમ અલગ અલગ બનાવી, એ મને બહુ ફાવે. તો રાજાએ મને રાખી છે, ભગવાનને એ કહે છે કુબજા, તો ભગવાન કહે છે કે એ ચંદન મને આપશો, સીધી જ ઓફર. તમે યાદ રાખજો, ભગવાનને ચંદન અને વંદન બહુ ગમે છે. હરે કૃષ્ણ ભક્તો ભગવાનને ચંદન પોતાના ભાલે ચંદન લગાડે અને પછી ભગવાનને શું કરે, વંદન, વાલો વશમાં થઈ જાય. ચંદન ઓર વંદન, નંદ નંદન કો બહુ પસંદ હે, મને આપશો ચંદન? ઓલી તો કે તમારી જેવા પુરુષ મને મળ્યા છે, હકીકત આ ચંદનને લાયક તો તમારી સિવાય કોઈ નથી. અને એ જ વખતે ભરી રોડ ઉપર બધાની વચ્ચે કુબજા લાશ શરમ છોડી અને પોતાના હાથે કૃષ્ણને મંડી લગાડવા છે. હવે કૃષ્ણ શ્યામ વર્ણના છે તો એને પીળા કલરનું, કેસરી કલરનું, અને દાઉજી વ્હાઇટ કલરના છે તો એને જાંબલી કલરનું, કોન્ટ્રાસ્ટ મેચિંગ અને આવડે જ કયા, કાળામ કાળું દેખાય નહીં, અને અલગ અલગ ડિઝાઇન. બે ભાઈને એટલા સુંદર બનાવી દીધા કે કોઈ ઉત્સવમાં હાથીના મદનિયાઓને ન શણગાર્યા હોય, તિલકને ચંદન એવા લગાડ્યા. કૃષ્ણ ભગવાન એટલા રાજી થયા, એને કીધું જરા પાસે આવો, તો ચંદન લગાડવા મોઢે આમ તો પાસે તો આવવું જ પડે. ભગવાને ડાબો હાથ વાહેલા કમર ઉપર મૂક્યો, જમણા હાથની બે આંગળી અહીંયા દાઢી અડાડી, અને હલકેથી આમ ઝટકો આપ્યો ને કોઈટ વહી ગઈ અને લક્ષ્મી જેવી રૂપાળી થઈ ગઈ. બોલો કૃષ્ણ ભગવાન કી. સુખદેવજી બોલ્યા, મુકુંદ સ્પર્શનાથ, મુકુંદ નડવાથી સદ્ય પ્રમદાભ, તરત જ રૂપાળી રૂપ, રૂપનો અંબા લક્ષ્મી, ઓલી તો ચંદનનો વાટક્યો લગીને મળી ગોળ ગોળ ફરવા ગરબા રમવા કહેવા. એને કેટલાય જીવનનું અપમાન બધા કરતા, ત્રિવેકરા ત્રિવેકરા કરતા, હવે એ નંબર વન હતી, મિસ યુનિવર્સ બની, ભગવાને બનાવી દીધી. જુઓ થોડુંક ચંદન આપ્યું તા ભગવાને એને રૂપ આપી દીધું, મેણા ભાંગી નાખ્યા, આખી મથુરા એને જોવા આવવાની હતી, કારણ કે આટલી સુંદર ભગવાનના અડવાથી. ભગવાને કઈ ઓપરેશન ન કરવું પડ્યું, લાવો કાતરને કાપો ને, ખાલી અડ્યા અને કઈ કઈ થયું નહીં, બાકી આવી રીતે ખે આ બડક ટડાકો બોલી જાય ને આ બીજું તૂટી જાય, પણ ભગવાને એકદમ હળવા હાથે અડતાની સાથે બધું જ ક્લિયર કટ રૂપાળી બનાવી દીધી. કુબજા મંડી નાચવા ભરી એ રાજમાર્ગ ઉપર, અને ભગવાનનો હાથ શરમ વગર પકડી દીધો, હાલો તો ઘરે. ભગવાન કે મૂક મોટા ભાઈ છે, મૂક મોટા ભાઈ, અરે દાદા બલરામ એ કે હું તમને છોડીશ નહીં, તમારે મારા ઘરે આવવું જ પડે, તમે મને જે આપ્યું છે મારો જન્મ જન્મનું તમને હું ઘરે લઈ જાય. ભગવાન કે આવીશ અત્યારે મૂક, બધાને વચ્ચે હાથનો પકડે, ને બીજું શું છે કે મારે બીજા ઘણા કામ છે, તમારે ને હું પછી આવીશ, દેવી તમે જાઓ. કુબજા મનથી માની ચૂકી હતી, ભગવાન જેને આવું આપ્યું એનું તો વશમાં થઈ જ જાય ને, કોઈ પણ હોય થઈ જાય. ભગવાન કુબજાને વળાવે છે કે હું તારી હમણાં ફ્રી થાવ ને મથુરામાં નવરો થાવ ત્યારે આપણે મળશું, અત્યારે તમે જાઓ માતાજી મૂકો. કુબજાને વળાવી છે, કૃષ્ણ બલરામ મથુરામાં આગળ હાલ્યા છે. સુખદેવજી કહે છે કે સુંદર ધનુષ પડ્યું હતું, જ્યાં એ ધનુષની કાલ પૂજા થવાની હતી, કેટલાય સૈનિકોને એની ધનુષની રક્ષા કરતા હતા, અને અંતત કૃષ્ણ બલરામ એ મંદિરમાં ગયા તો નાના સૈનિકો કે એ નાયા ધોયા વગરના ગોકુળિયા ગોવાળિયા ક્યાંથી આવી ગયા, આગળ આગળ આ રાજાનું છે, આઈ નો ભાઈ. આવું અપમાન બલરામજી કે હારા બધા શહેરમાં આવા જ માણસો લાગે, કાંઈ ભાવ જ નહીં, ચેક કરે ને બારા કાઢે ને ગામડામાં આવો આવો કરે ને ઓલે એમ કે આ ફરક છે ને સંસ્કૃતિમાં, કે આવું કેમ કરે છે. ભગવાન કે આવા ને અરે એવા બનીએ આપણે જેવા અરે એવા, શું બલરામજી એક જ સૈનિકે ઉપાડી દો ડાબા હાથે ને જીક્યો ઉલ્લાળે ને બીજા સૈનિક માથે, ત્યાં તો બધા સૈનિકો કે અરે આ તો આપણને મારે છે, તો હજારો સૈનિકો ભેગા થઈ ગયા તલવાર ભાલા લઈને જે ધનુષની રક્ષા કરતા હતા. ભગવાન સીધા મંદિરમાં ગયા, ધનુષ ડાબા હાથે ઉપાડ્યું, ફળથી ભાંગી નાખ્યું, એક હાથ આપ્યો બલરામને કટકો, અને એક પોતે બે ભાઈ ધનુષ વાળી જીકા જીક હજારો સૈનિકોને મારી નાખ્યા. એક અડધા મુહૂર્તમાં એટલે કે 20-25 મિનિટમાં હજારો સૈનિકોને ધનુષ તોડી નાખ્યું, અને ધનુષથી મીંડા મારવા ટીપા કોને, આ બધા રાક્ષસો. ઈ મંદિર ધનુષ યજ્ઞ સ્મશાન બનાવી દીધું. કૃષ્ણ બે ધનુષના કટકા નાખી દીધા જમીન ઉપર પાછા, આને શું કરવા. જુઓ રામે ધનુષ તોડ્યું તમને ખબર હશે, પણ મથુરામાં પહેલા જ દિવસે
કૃષ્ણએ ધનુષ તોડ્યું છે, એ ધનુષ કોનું હતું, હું કામ તોડ્યું છે, એ ક્યારેક બીજી કથા કરાવે તાર વાત. બધું થોડું કહેવાનું હોય મપમાં આમ નામ જાગ્યા જો કેટલાય આવું કઈક બોલે જાગે, બીજું કઈ નહીં, આપણે ક્યાં કઈ લેવું જાણું. એ કોનું ધનુષ હતું, હું કામ તોડ્યું, બે કટકા હું કામ કે આ ભાગવત અદભુત છે, આ અનંત છે આ રસ. પણ આટલું જ કમસે કમ જાણ્યું કે ધનુ એવું પૂછ્યા કરો કોકને, બીજું હું. એ બાને ભગવાનને યાદ તો કરશો, જેવું ધનુષ ચડ્યું છ હાડા છ થઈ ગયા હતા, સંધ્યા ઝાલરનો સમય થઈ ગયો, વાળુનો સમય થઈ ગયો, ગોવાળિયા આ ભૂખ લાગી છે આપણે આગળ ન જવું. આ ભગવાનના ભગત ઉપર આવી ગયા છે, એ ચેક કરવા આવ્યા છે બધું બરોબર થાય છે ને, એમ એને રમવા દો, મોજ કરવા દો. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે. સાંજ પડી ગઈ, કૃષ્ણ રામભાઈ પાછા વળ્યા, યમજીમાં હાથ પગ ધોયા, સ્નાન કર્યું, નંદ બાબાને ગોવાળિયા જ્યાં એ પાદરમાં રોકાણા હતા જ્યાં ગાડુની મૂક્યું ને ભોજન થઈ ગયું હતું. બે ભાઈ સાંજે 7 વાગે પાછા આવી યમના સ્નાન કરીને વાળો કરી બધા ગોવાળિયાએ, અને એ જ જમના કિનારે એ જ ગાડાઓની નીચે ભગવાન રાતે હોઈ ગયા. કોઈના ઘરે ન ગયા, કોઈના હોટલમાં કાંઈ જ નહીં, ખુલ્લામાં હેઠે જમીન છે પવિત્ર, ઉપર આસમાન, એ જમનાનો કિનારો. અને બધા ગોવાળિયા આખો દિવસ મથુરામાં ફેર્યા હતા, ગોકુળમાં હાથે આવ્યા હતા, જેમાં નાયા ધોયા અને ફ્રેશ થઈને ખુલ્લા આસમાનમાં હતા. બલરામજી કહે છે, કનૈયા આજનો પ્રોગ્રામ, કાલનો શું પ્રોગ્રામ છે એમ, કાલ હનુમાન જયંતિ છે એમ, કાલનો શું પ્રોગ્રામ છે. કૃષ્ણ ભગવાન કેમ, કાલ તો મામાને વધેરવાના છે, પહેલાં તો માતા પિતાને જેલમાં જ છોડાવવાના છે, અને પછી મમ્મી પપ્પા કે એમ કરવાનું થાય છે, પછી મા બાપ કહે એ આપણે કરશું, મોટા ભાઈ અત્યારે આપણે હુઈ જઈએ. કોઈ બીક નથી. જો પહેલો દી મથુરામાં શત્રુના નગરમાં છે, આટલો કાંડ કરી ચૂક્યા, ધોબી મારી ચૂક્યા છે, ધનુષ ભાંગી ચૂક્યા, પણ આને બીક નથી, કારણ કે આ ભગવાન છે, આ સૃષ્ટિના સર્જનહાર છે. ખુલ્લા મેદાનમાં મથુરામાં હોતા છે, જોઈ લેશો હવારે હોતા. સવારનો સૂર્ય ઉગ્યો, ભગવાન શ્રી કૃષ્ણ જાગ્યા, બે યમુનાજીમાં સ્નાન કરે તૈયાર થયા, 8:30 થયા તો ઢોલ વાગવા માંડ્યા હતા, નગારા વાગવા માંડ્યા હતા, કારણ કે ઓલા પણ ધનુષ યજ્ઞ થતો. આપણે કેમ ગામડા ગામમાં કોકનો માંડો હોય ને સવારે ઓલો ઢણ ડિભાંગ ડિભાંગ થતો હોય, તો જો પ્રભુજી ઉતર્યા પાછા, વામન દેવ આપણે લાવ્યા નહોતા ને આજે, એમને બધા આવી ગયા કે હાલો. કારણ કે એના યજ્ઞ ચાલુ થયો હતો, આખું કરોડો લોક બેઠા હોય એવું મોટું સ્ટેડિયમ બનાવ્યું હતું, અને એની વચ્ચે 4 ઊંડ મુષ્ટિક જેવા મહામલો, જે હજારો રાક્ષસોને મારી ચૂકે એવા પહેલવાનો કંસે રાખ્યા હતા કૃષ્ણને મારવા માટે, અને એક મહામતવાલો કુબલાપીડ નામનો હાથી હતો જે દરવાજે રાખ્યો હતો કે હાથી દાંત કૃષ્ણના છાતીમાં ઘુસાડીને પગથી કચડી નાખશે. એને કેટલોય દારૂ પાઈને મહાવતે તૈયાર કર્યો હતો એ કુબલાપીડ નામના હાથી. આ બે ભાઈ તો નાઈ જોઈને હુતા છે, બસ એ કે હાલો મામા એ આપણને નોતરા છે તો જઈએ, કે હું કેવો પ્રોગ્રામ છે. તો બે ભાઈ જેવા એ સ્ટેડિયમ બાજુ મથુરા બાજુ આવે તો એ પાગલ હાથી મહાવત એને અંકુશ મારીને નક્કી કરે કે આ બે, તો એ મહાગજરાજ જેનું નામ કુબલાપીડ હતું, કુ એટલે પૃથ્વી, બલ એટલે પાવર, પોતાના બળથી પૃથ્વીને પીડા આપતો હતો એટલે નામ હતું કુબલાપીડ, આ પીડ પીડા દેવી, હાલે તો પૃથ્વી ઉપર ભૂકંપ કરતો. આ હાથી ક્યાંથી આવ્યો હતો? કંસને કરિયાવરમાં એને હાહરાઈ આપ્યો હતો. કંસની પત્નીનું નામ હતું પ્રાપ્તિ, એ પેલી બે પત્નીઓ હતી, અને આ જરાસંઘ છે ને એની બે લાડલી દીકરીઓ હતી, અસ્થિ અને પ્રાપ્તિ. એ બે બહુ રૂપાળી હતી. જરાસંઘ, જરાસંઘનું નામ સાંભળ્યું છે ને, ભીમે ફાડી નાખ્યો જરાસંઘ. એ જરાસંઘ બિહારનો, એટલે ત્યારનું મગધ દેશ, અત્યારે બિહાર કહેવાય ને, જે તમને ખબર છે લાલુ પ્રસાદ, સબ્જી મેં આલુ બિહાર મેં લાલુ,
બિહાર કા બચ્ચા કહેતે પેટ સે પોલિટિક્સ સીખ કે આતા તો ઈ બિહાર એટલે ઈ વખતનો મગધ દેશ નાનો રાજા હતો જરાસંઘ અને એને બે દીકરી હતી હસ્તી અને પ્રાપ્તિ રૂપાળી બહુ જ એટલે બધા રાજકુમારો ઈ બેયને પત્ની બનાવવા માટે બહુ ઈચ્છા કરતા પણ ઈ જરાસંઘ પાસે એક હાથી હતો કુબલાપીડ નામનો એને કહ્યું હતું કે જે આ હાથીને વશમાં કરે એને મારી બે દીકરી હું સ્વયંવરમાં પણ કન્યાને અર્પીશ તો જેટલા રાજકુમારો જતા ને હાથી બધાને મારી નાખતો કે હોસ્પિટલ મોકલી દેતો પણ કંસ એકવાર ફરતો ફરતો બિહારમાં ગયો મગધ દેશમાં તો ખબર પડી કે બે રૂપાળીયાને છોકરીઓ છે અને આને રાજા જરાસંઘે એવો નિયમ બનાવ્યો કે હાથીને વશમાં કરે એને દીકરીઓ પણ કંસ કે હાલો ફરવા આવ્યા છે પાણી લઈ કેદોનું પૈણું પૈણું કરતો તો છોરા આપણે લાભ લઈ લઈએ કે તો જેવો સભામાં ગયો તો જરાસંઘે સ્વાગત કર્યું એને કીધું હું કંસ મથુરાનો રાજા રાજકુમાર તમારી દીકરીઓને વિવાહથી ઈચ્છું તો કે કાટો કુબલાપીડને બોલા કુબલાપીડ મહાગજરાજ હજારો હાથીઓનું બળ હતું એનામાં મહાવિકરાળ દાંત પણ હાથી જોઈને કંસ બીવેવો નહોતો એ હાથી ચિંગાડ કરતો ધરતી ધુજાવતો બે દાંતને લઈ અને કંસ સામે આવે કંસ ડાબા હાથીની હુંડ પકડી લે અને જમણો હાથ મુક્તાની સાથે હાથી એક પગલું આગળ ના આવી શકે અને એ હુંડને મળીને હાથીને ખવડાવી દીધું ગલોટ્યું ચડી ગયો માથે કંસ બધા જોતા રહી ગયા એ હાથીને ડાબા હાથી એવો કરે હલી નો એકે જે હાથીએ કેટલાયને હોસ્પિટલ મોકલ્યા હતા હજારો સૈનિકો ને કંસ બકરું પકડે એક હારો ભરવાડ બકરું કેમ પકડી લે એમ પકડી લીધો હાથીને જરાસંઘ ઉભો થઈ ગયો આસન ઉપરથી વાહ તમે મારા જમાય જમ જેવા પણ મારા જમાય કે અસ્થિ પ્રાપ્તિ ખુશ થઈ ગઈ કે વાહ બે વરમાળા લાવીને કંસને પહેરાવી દીધી તો કંસ ઉભો થયો હાથી બિશોર બિચાર પહેલી વાર ભીડ પડી ગઈ હતી એને પણ ઉભો છો એટલે તો મહાવીર જ કુબલાપીડ કુબલાપીડ હતો જરાસંઘે કીધું આ બે દીકરી તમારી પત્ની બને છે અને કરિયાવરમાં હાથી હોને મટીને દેવાનો થાય તો એ જ હાથી ઉપર બે દીકરીઓને અંબાડી ધરીને કંસ પરણીને મથુરા આવ્યા હતા આ જ મામાએ એ જ હાથી કનૈયાને મારવા માટે બુઈકો છે જેવા બે ભાઈ આવ્યા ને તો ઓલો હાથી મળ્યો હા મેં મહાવતે ઈશારો કર્યો ભગવાન બલરામજીને કહે છે કે મામાએ સ્વાગતમાં મૂક્યા છે તો કૃષ્ણ અને બલરામ સાઈડ વે ગયા પણ કૃષ્ણ કે મોટા ભાઈ હું જોઈ લઉં છું આને અને એ હાથી દાંત મારું પણ જેવો દાંત ઘુસાવે ભગવાન તો સ્ફૂર્તિલા વીજળી જેવા વહી ગયા બે દાંત જમીનમાં પાણા હારે તમરી સડી ગઈ દાંત ભટકાય ને ખબર હશે તો ઓલો હાથીને તમરી કારણ કે ભગવાન તો સ્ફૂર્તિલા વહી ગયા અને વાહે વહી ગયા માહિતી પૂછડું થી આમ આમ કરે ઓલો બિચાર ગલગલી મૂંઝો આને તો ઓલો આમ વાહે ફરે હવે ભારે શરીર વાળા બહુ બધા નહીં કારણ કે ફરવું મુશ્કેલ તો અને કૃષ્ણ તો ફૂર્તિ લાભ મસ્તી કરીને ગલિયા ગલી ગલી કરીને કઈક ગુકુ કઈક ગમે લઈને આંગળી અડાડીને લાકડી અડાડીને બે ચાચીને પગનું ઓલો ગોતે કઈ ગયો ક્યાં વળી પાછા બહાર નીકળે ખૂબ મસ્તી કરે બલરામજી ને બધા સખાઓ દાંત કાઢે ઓલા બધા રાક્ષસો વિચાર કરતા થઈ ગયા ભગવાને ખેલ ચાલુ કર્યો પછી બલરામજીએ ઈશારો કર્યો તો શું કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ જોરથી પાછો મારવા પગ કૂચડવા આવે પગ મારે પણ હટી જાય તો પગ પછાડાય બિચારીને પછી ભગવાને પાછળથી પૂંછડી પકડી અને ખેંચો વાહેથી ડાબા હાથે આપણે છોકરા ઓલા રમતા હોય ને ઓલી મોટર કેમ દોડીથી ખેંચી જાય આટલા મહાબળ હાથીને પર્વત જેવો હતો પૂંછડી પકડીને હો ધનુષ વાહે ખેંચીને લઈ ગયા હાથી દહડતું વાહે આવું ને બહુ ભીંગ પડે અને પછી હો ધનુષ હાથે દહેડ્યા એટલે એક ધનુષ ત્રણ હાથનું હોય 300 હાથ ભગવાન ખેંચી ગયા અને પૂંછડું પકડીને આકાશમાં ફેરવો અને ફેરવીને ચીટો નીચે ઓલો ગોતું ગાંડ ગળગડ ગળતો નીચે આવ્યો ભગવાન સીધા જ હાથી ઉપર ચડીને પગ મૂક્યો ડાબો જમણો દાંત ખેંચી લીધો જીવ તો દાંત ખેંચે ને ખબર છે દાઢું કઢાઈ ગયો બલરામજી કે કનૈયા એક ચાન્સ મુજે તો જમણો ડાબો હાથ જમણો તે એક મને આપો તો બલરામજી એક પગ મૂકીને બીજો દાંત હતો એ બલરામજી ખેંચી લીધો લોહી હોતો બે ભાઈ એક દાંત આયા એક આયા મામાના નગરમાં પહેલી જ કમાણી લાખોની હાથી દાંતની કરી બે
હવે શોપિંગ કરવા જવું હોય તો વાંધો નહીં. અને હાથી દાંતમાં હોનાના કડા પહેરાવેલા હતા, ફાવી ગયા બે લોહી નીતરે છે. બે ભાઈ હાથી દાંત, હાથી તો રામ રમી ગયા હતા. ઘણા રસ્તો આપી દીધો કે આ બે ખતરનાક દેખાય, ભોળા પણ ભોળા નથી. કૃષ્ણ બલરામ જેવા એન્ટર કરે સભામાં તો આઠ મોહા મોટા મલ્લ ઉભા હોય છે ચારણ મુસિક જેવા, અને મામા મહાકંસ બેઠા હોય આસને, અને હજારો નર નારીઓ ભગવાન કૃષ્ણ બલરામ કી જય, કૃષ્ણ બલરામ કી જય, કૃષ્ણ બલરામ કી. કારણ કે હાથી મારીને એવા જય જયકાર થતો, પણ જેવા અંદર ગયા જાકી રહી ભાવના જેસી પ્રભુ મુહૂર્ત દેખ. સ્ત્રીઓને લાગે સાક્ષાત કામ દેવાયા છે. ઓલા મલ્લોને થયું કે સાક્ષાત પર્વતો ઉભા છે, અને કંસે જોયું કે આ ભાણિયા નથી, આ ભાણો નથી, આ મારો કાળ છે. જેવી જાકી રહી ભાવના એવું દેખાય ભાઈ, ભગવાન તો એ હરખા છે, તમારી જેવી ભાવના એવું તમે પામો. બધી બાયું વાતો કરવા માંડી, ઘરે કમળ જેવો દીકરો, આ હું થાય આનો, આ બધા મલ જેવા ઉભા છે. અને એનાઉન્સ થયું, કોણ છે વીર જે આ મથુરાના સાથે લડશે? કૃષ્ણ બલરામ બે રંગમંચમાં આવ્યા કે જોઈ લેશું આ બે. ચારુણ મુષ્ટિકારે મહામલ્લ વીર યુદ્ધ થયું છે. પલના પલકારામાં ધૂળ ચાંટતા ભગવાને કરી આઠે મલોને ચાર ચાર બે ભાઈ વેચી લીધા. વન ટુકા ફોર, માય નેમ ઇઝ લખન, બાજીપુરી ફિનિશ. હવ મામો મૂંઝાણો, કારણ કે હાથી મરી ગયો, મોલાય મરી ગયા, કાંઈ મથુરામાં કાલનો કાંડ તો સાંભળ્યો તો એટલો ધનુષ તોડ્યો, હવે કંસ પાસે કોઈ ઓપ્શન નહોતો. પણ ભગવાન ને આવું બાબા કહે છે કોઈ વીર? કારણ કે આઠ તો મારી ચૂક્યા, હવે કોઈ મથુરા કોણ સામો આવે? બલરામજીને બે ભાઈ, છે કોઈ મહાવીર જે અમારી આરે લડે? તો સભામાં બધા બેઠા, એમાં નંદ બાબા નહીં બેઠા હતા, કારણ કે એ ગયા હતા ગોકુળથી. મધુમંગલ ઈ બેઠો, મધુમંગલ કે આને યમના કિનારે કેટલી વાર મેં પોસાડ્યો છે, અને અહીં ચેલેન્જ કરે, હું હમણાં જ આવું છું. નંદ બાબા કે તું રહેવા દે, એ લીલા અહીંયા તો ભગવાન પૂર્ણ આવે છે કોઈ? મધુમંગલ કે મારે જવાનું થાય, મારું આને હું, કારણ કે ગોકુળમાં હજાર વાર જીતી ચૂક્યા. ભગવાનને રોક્યા, નંદ બાબા તું અહીં બેઠો રે બ્રાહ્મણ, આ લાડવાનો વિષય નથી, આ રણ મેદાન છે. પણ હકીકત જો આવ્યા હોત મધુમંગલ તો ભગવાનને બહાર હારવું પડે, કારણ કે ભગવાન જગત જીતે પણ એના ભગત આગળ હારેલા છે કનૈયા, આ એનો પ્રેમનો સ્વભાવ છે. અંત તો મામા મૂંઝાણા, ભગવાન બલરામજીને ઉપર ઇશારો કરી અને જોરથી કૂદકો મારે તો રંગ ઉભી સીધા મામાના સિંહાસન ઉપર ચડી ગયા, અને મામાને ડાબા હાથે પકડી નાખ્યા હેઠા રંગમંચથી. અને ભગવાન ન્યાથી જોરથી ડાબા હાથની મુઠ્ઠી મારીને મામાના છાતી ઉપર કૂદ્યા, જોરથી ડાબા હાથની મુઠ્ઠી મારી, મામા હરે કૃષ્ણ હરે રામ ગયા. મામી રોયા, બે મામી બિસેરી, બે મામી કંસના વધ કરી નાખ્યા. પછી મથુરાના પહેલા ગુજરાત સમાચારમાં આવ્યું છે કે ભાણિયાએ મામાને માર્યા મડાર. મામા કેટલા ભાણિયા માર્યા હતા એ કોણ કહે? પોતાનું ન દેખાતું હોય ને. કંસને માર્યો, આખી મથુરા જય જયકાર કરે છે કૃષ્ણ બલરામની. 56 કરોડ યાદવો રાજી થઈ ગયા કે કાળ ગયો, ખુશ થયા, બધાની પાર્ટી ચાલુ. ભગવાન ગયા જેલમાં, માતા પિતાને છોડાવ્યા, અગ્રસરને છોડાવ્યા. ભાગવતમાં સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બલરામ દંડવત પ્રણામ કરે દેવકીને, વસુદેવને. દેવકી આંખ્યું હૈયું હરખાય છે, કારણ કે જન્મન દૂધ પાઈને મોકલ્યો તો આજે 11 વર્ષે એને એના લાલને જોવે છે, જે જુવાન થઈ ગયા છે કૃષ્ણ બલરામ બે. દેવકીની આંખોથી આંસુડા સ્તનમાંથી દૂધ જવા માંડ્યું પ્રેમનું, અને ભગવાન દંડવત પ્રણામ કરે, મા બાપને પગે તો લાગે, અને હાથ જોડીને ભગવાન બોલ્યા, હે માં, હે પિતાજી, આપણું સનાતન ધર્મ કહે છે કે 100 જન્મ સુધી સેવા કરે ને દીકરો તો એ મા બાપના ઋણ ઉતારી શકે નહીં, અને હું ગોકુળમાં વાંસળીને ગાયું ચરાવતો રહ્યો, અને મારી હાટો થઈને તમારે જેલમાં કેટલું કષ્ટ સહન કરવું પડ્યું છે, મને કાકાએ કીધું. અક્રૂરજીએ કૃષ્ણ કહે છે, પણ હવે એ દુઃખના દિવસો ગયા, પધારો, હવે અમે આવી ગયા છે. તો વસુદેવજી પણ બલરામને ગળે લગાડે છે, કનૈયાને ગળે લગાડે, અને સીધું પૂછે છે, 11 વર્ષ થઈ ગયા, કંઈ ભણ્યા કરવા? ઓલા કે ઈ હું હોય? તો વસુદેવ તો બાપા હતા ને, એને થયું કે આ સિટીમાં રહેવા, છોકરો શહેરમાં જાય કે આવડવું પડે કે નહીં, નકરી ગાયું છે ભણવાનું,
તો કે એ તો અમને એવું ફાવ્યું નથી. તો કે એમ નહીં ચાલે, આગળ જઈને જરૂર પડશે. જે માતા પિતા છોકરાને ભણાવતા નથી એના દુશ્મન ગણાય છે. ભણાવવા જોઈએ બાળકોને વેદ વિદ્યા સાથે આ વિદ્યા. એ કે કાલ હવારમાં તૈયાર થઈ જાય જો બે ભાઈ. શું? એ કે ક્યાં જવાનું? સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ગુરુકુળમાં ભણવા જવાનું. ભગવાન કે જો આ દે, કારણ કે કીધું તો આગલી રાતે કે અત્યાર સુધી આપણું, પછી બાપા અને મમ્મી કે એ આપણે બે ભાઈ કરશું. આગલી રાતે એવું કીધું હતું ને, આજ રાતે એ લોકો માતા પિતા કહે છે કે હવારમાં તમારે જવાનું. તો એ શિવરાતનો દિવસ હતો. તમે બધા શિવરાત ઉજવો છો ને, એ કંસને એ વખતે માયમનું બિચારી રોજ્યું હતું. એ કંસનો તિરોભાવ તિથિ છે, તમને યાદ રહેવું જોઈએ. ફાગણ મહિનાની 14 શિવરાત, એ કંસ તેથી ભગવાને કંસને માર્યો હતો. તિથિ વાર અરે અમુક વસ્તુ હોય ને, જેવી રીતે રામ અને સીતાના લગ્ન કયા મહિનામાં થયા હતા પોતાના યાદ છે? હલવાણા તઈ મેરેજ એનિવર્સ શું કહે એ આપ ભગવાનના ક્યારે થયા હતા? ધનુષ ક્યારે તોડ્યું? સીતાએ વળમાળા નાખી. એ માગસર સુદ પાંચમી હતી, પંચમી સીતારામના વિવાહ. આવું બધું આધ્યાત્મિક આ બધું જાણવા જેવું, આનંદ કરવા જેવું. અને આપણે એ હોય છે ને વયા જાય ખબર ન રહે. આ બધી તિથિઓ ઉજવવાથી આપણો સંસાર સુખી થાય, આપણા બાળકોનું મંગળ થાય ભગવાનની કૃપાથી. પણ આવી કથાઓ અને વિદ્વાન વૈષ્ણવોનો સંગ કરીએ તો પામીએ ને આ બધી વસ્તુ, એ તો રહી જાય. કૃષ્ણ બલરામ બે આવ્યા છે. ક્યાં? ઉજ્જૈન, મહાકાલેશ્વરની શિપ્રા નદીનો કિનારો. ભગવાન શિવના આસુડાથી બનેલી નદી છે પ્રેમની શિપ્રા નદી, અને એના કિનારે સાંદીપની ઋષિ રહે છે અને બાળકોને વેદ વિદ્યા ભણાવે છે. રથમાં બિહારીને કૃષ્ણ બલરામને વસુદેવજી જેવા સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા. કેટલા લોકો ગયા છે ઉજ્જૈન મહાકાલેશ્વર? 1, 2, 3. બાકીના ગધડિયા માટે માર્યા ડુમસ સુરત. ઈચ્છા કરો જાશું, બહુ નજીક જ છે. શનિ રવિમ જૈન આવી જવાય એવું છે મહાકાલેશ્વર. 12 જ્યોતિર્લિંગમાંનો 2 ત્યાં થઈ જાય તમને. ભગવાનનું ગુરુકુળ જ્યાં કૃષ્ણ બલરામ 6-2 મહિના રહ્યા હતા. હવે જેવો રથ પોઈગો ને, સાંભળો હવે કથા છેલ્લી કહું છું, પછી ઘરે જઈને ઉઈજો. 12 વાગી ગયા, વાર લાગે કથા રસ કરતા કરતા. આજની ભાગવત કથાની અંતિમ કથા. ઓકે, કેટલી બધી કૃષ્ણ લીલા કીધી, સમય વયો ગયો કેટલો બધા. પણ તમે બધા પ્રેમથી સાંભળો છો એટલે ભાવથી કહેવાનું મન થાય, મજા આવે. આ જીવન છે, શુદ્ધય થાય, શીખવાય મળે, કૃપાને પામ્ય આનંદ મળે, બધું છે આમાં. અને આવું વારંવાર નહીં મળે. બસ કાલનો દિવસે પમદી એ આંટા મારજો એમને, અંધારું હશે કોરે કોરે. પણ અમારા ભાઈએ કીધું કે નાના પમદી તે પૂર્ણાહુતિનો યજ્ઞ કરશું આપણે. એક દી યજ્ઞ મારે વધારી દીધું. હે, ધન્યવાદ. જેવા કૃષ્ણ બલરામનો વસુદેવ આરે ઉજ્જૈનમાં સાંદીપનીના આશ્રમમાં પહોંચ્યો, આહ આહ એવો અવાજ સંભળાણો. કૃષ્ણ કે પપ્પા રથ રોકો, પિતાજી રથ રોકો. તો રથના ગડગડાટની અવાજમાં ઓછું જોરથી અવાજ આહ. તો ભગવાન તરત રથથી નીચે ઉતર્યા કે અવાજ કોણ કરે, કોઈ પીડા છે? તો એ ખેતરમાં જ્યાંથી અવાજ આવતો હતો એ દિશામાં ગયા ને, તો એ જે ખેતરમાં એ જે ગુરુકુળની જે જગ્યા હતી વાડી, જ્યાં ગુરુકુળના આશ્રમ હવનકુળની એ ખેતરમાં વાડીમાં ઝાર ઊભી હતી, એની વચ્ચે જ્યાં અવાજ હતો ત્યાં ભગવાન ગયા. તો એ ઝારના ઝુરખુટમાં અંદર ગયા, એ ઝુરમુટની અંદર, તો એક બ્રાહ્મણ બાલકને જોયો. એ આપણા ગુજરાતના પોરબંદરના સુદામાજી હતા. ભગવાન કહે છે શું થયું? આ આંખેથી આંસુડા જાય, શરીર આખું કંપિત, અને પગ ઊંચો કરીને દેખાડે, મને પગમાં કાંટો વાગ્યો. તો ભગવાન તરત પગ લીધો, કાંટાને કાઢવાની ટ્રાય કરે, જેવો બ્રાહ્મણ થોડુંક વાગે બહુ કરે, અને ક્ષત્રિયનો બચ્ચો તલવારની લોહી અડી જાય તો કોઈને ખબર ન પડવા દેતો. આ બધું આવું જેવું આવું હોય ને એવું આવે એમ, ગુણકર્મ હોય. જોવો ને, કર્ણ ક્ષત્રિયનો દીકરો હતો, ઓળખાઈ જ ગયો. પરશુરામે નક્કી કર્યું હતું કે બ્રાહ્મણના દીકરા સિવાય કોઈને નહીં ભણાવું. તો કંસ કર્ણ ખોટું બોલ્યા કે હું બ્રાહ્મણ છું, મીંડા વિદ્યા ભણવા. પણ ગુરુજીની સેવા કરતા હતા, અને એવામાં પગે એક ઝેરી કીડો આવીને કરડી ગયો કર્ણ, તો લોહી ધાય ભાગ્યો. પણ ક્ષત્રિય હતો ને, કુંતીનો દીકરો છે ભાઈ, સૂર્યનો દીકરા છે કર્ણ.
હું આ કાંઈ ન કર્યું, પણ એ કર્ણના પગમાંથી લોહીની ધારા ગરમ ગરમ એ ગુરુ સૂત પરશુરામ ભગવાન તો એને અડીને તો તરત જાગી ગયા કે લોહી ક્યાંથી આવે, તો જોયું તો કર્ણના પગમાંથી. પરશુરામ ઊભા થઈ ગયા, કોણ છો તું? તાકે હું બ્રાહ્મણ. બ્રાહ્મણનો દીકરો ઉહુ કર્યા વગરનો રહે જ નહીં, આટલું જ લોહી જાય છે ને તને અસર નથી થતી, કોણ છો? હાચું બોલ. કે મને ખબર નથી હું કોણ છું, પણ મારે વિદ્યા ભણવી હતી શાસ્ત્રની, મને કોઈ ભણાવતું નહોતું, તો મેં તમને કહી દીધું, કારણ કે તમે બ્રાહ્મણ સિવાય કોઈને ભણાવતા નથી, તો મેં કહી દીધું હું બ્રાહ્મણ છું. અન પરશુરામે સાહેબ ખોટું બોલીને ભણ્યો છે, જ્યારે જરૂરી છે વિદ્યા ભૂલી જશે. ખબર છે ને કર્ણની સ્ટોરી, કળી ગયા કારણ કે લોહી હસતું ન રહે, ખૂનમાં સંસ્કારો હોય છે. તો બ્રાહ્મણ હતા સુદામાં, આ જીરીક વાગી ઉહ કૃષ્ણ શાંતિ શાંતિ શાંતિ, કે ધીરે ધીરે ધીરે. હવે દાંત એ કાંટો છે ને, કાઢવા ગયા તો અડધી ફા હોય ને જે કાંટાની અંદર અંદર પગમાં રહી ગઈ, એ બહુ આપણી કાઠિયાવાડી હળકે બહુ અડે, તો એમ હાથમાં આવે ને આમ ફાથ પર આવે ને અંદર નાખે તો અડે. તો ભગવાને એના હવે હાથથી નીકળે એમ જ નહોતું, તો ભગવાને એ પગને લીધો સુદામાનો, ઓલો હૂતો છે પગ લીધો. હવે જુઓ ભગવાન દાંતથી ટ્રાય કરે કાઢ, કારણ કે કંઈક કંઈક નોકીલું તીક્ષ્ણ વસ્તુ જોઈ કાંટે કાઢવા માટે. તો ભગવાન ટ્રાય કરીને દાંત લગાડીને, હવે જો આખી દુનિયા જેને ચરણામૃત લઈ, ભગવાન સુદામા બ્રાહ્મણના પગને હોઠ અડી જાય નહીં તો દાંત કરવા જાય, પણ ભગવાન કે આને સુખી કરવો, એને જેમ તેમ કાંટો કરતો કાંટો, હા સુદામાને રિલેક્સ થયું, હાશકારો થયો, એટલે ઓલી ફા હળકી ગયા એટલે રિલેક્સ થઈ ગયું. અને ઓલો હું તો ભગવાને હાથ દીધો, પકડી લો ઊભા લે મિત્ર હાથ. તો સુદામા ભગવાનનો હાથ પકડીને ખેતરમાં ઊભા થયા, અને ત્યારથી કીધું આપણે બે હવે મિત્ર. હજી ગુરુજી મળ્યા એ પેલા દોસ્તાર મળ્યો છે, ગુરુજીને તો જોયા જ નથી. હવે સુદામા કહે છે હું તો અહીંયા ક્યારનો ભણું છું ગુજરાતથી આવી, હાલો હું તમને ગુરુજીને મળાવું. રથમાં બેસાડીને પાછા ગુરુ આશ્રમમાં ગયા, સાંદીપનીને નિવેદન કર્યો વસુદેવ મહારાજ કે આ અમારા બે રાજકુમાર કૃષ્ણ બલરામ જે યાદવોના સરદાર બનશે આગળ, હે ગુરુજી તમે આને યજુર્વેદ સામવેદ ઋગ્વેદ 64 કલા જે કાંઈ વિદ્યા એ ભણાવો, વેદ જેના સ્વાસ્થ્ય નીકળે એ જગતગુરુ કૃષ્ણ પણ ગુરુ પાસે જઈ અને આખા જગતને શીખવાડે કે ગુરુ બિન ભવનિધિ તરઈ ન, કોઈ ગુરુની શરણમાં જવું જોઈએ જે તત્વજ્ઞાની હોય જે વિદ્વાન હોય. બે ભાઈ આચરણ કરે છે ધર્મ, યદ્યત આચરતી શ્રેષ્ઠ ગીતા કહે છે, વાહીવાળા એવું કરે. વસુદેવ મૂકીને વયા ગયા, કૃષ્ણ બલરામને બેસાડ્યા, ઘરે જ બાળકો ભણતા હતા, યજુર્વેદ ભણાવે સામવેદ ભણાવે કળા શીખવાડે અને સાથે સાથે ગુરુજીનો આશ્રમ સાફ કરવાનો, લાકડા કાપવાના, સેવા પણ કરવાની અને પાછો દંડ પણ સેવાનો દેવામાં આવતો. માની લો યજુર્વેદના મંત્રો ભૂલી જાય તો જંગલમાં લાકડા કાપવા જવાનું, જેથી સેવા ન કરી તેથી પ્રસાદ નહીં મળે. ગુરુકુળના નિયમ હતો શિષ્યને નિખારવા માટે તેજસ્વી બનવા માટે આકરા હોય છે, એટલે ઘરે જે છોકરા એ ન કરીએ કે ગુરુકુળના વિદ્વાન થઈને બની ના આવે. કૃષ્ણ તો વેદ વેદાંતી, જે બોલે પહેલેથી જ યાદ હોય, યજુર્વેદ તો ફટફડબડ, ઋગ્વેદ તો ફટફડ નીકળે, અને સુદામા માથું ખંજોળે એ હું ઈ કે આપણી જેમ શ્લોક બોલવાના હોય તો કેવું થાય. તો સુદામાને કીધું કાલે રાતે યજુર્વેદના મંત્રો શીખવાડ્યા યાદ છે? સુદામા કે નથી યાદ, ખીચડી ખાધી હતી યાદ છે, કઢી નહોતી. ત્યાં લાકડા કાપા હવારમાં, કૃષ્ણ તમે બોલો યજુર્વેદના મંત્ર. કૃષ્ણ કે મને નથી, હાથે કરીને ભૂલી ગયા, મિત્રને સાથ આપવા, દુઃખમાં સુખમાં હરે રહે ને, એ કે આને એકલું જંગલમાં જવું તો હું ભૂલી જાઉં તો હરે યાર આવડતું હતું તો, એ કે મને નથી આવડતું ગુરુજી ભૂલ જાજે તું તે હરે. ખુશ થયા અંદરથી, આને કહેવાય સાથ આપતા. આવી રીતે બે મહિના ગુરુકુળમાં કૃષ્ણ 64 દિવસમાં 64 કલા શીખી ગયા. એ કલામાં ઘોડે સવારી, તલવારબાજી, બ્યુટી પાર્લર પણ આવે, વાળની સેમ શો, એક એક કળા આર્ટ હતું જે ગુરુકુળમાં શીખ, જે વેદમાં બધું છે મંત્રોમાં. અને અંત બે મહિના એટલે કે 64 દિવસ રહી અને કૃષ્ણ બલરામ આવ્યા પાછા મથુરામાં, અને આ બાજુ સુદામાં ગયા પોરબંદરમાં. ગુજરાતી બ્રાહ્મણ પોરબંદરને આયા ગયા અને ઓલા ગયા વ્રજમાં મથુરામાં, અને મથુરા ગયા તો શું છે, હાહાકાર થઈ રહ્યો છે. શું હાહાકાર થઈ ગયો? ઓલો જરાસંઘ સૈન્ય લઈને લડવા આવ્યા છે કે મારા જમાઈને માર્યો એ બે છે ક્યાં? કરિયાવરનો હાથી ભાંગી નાખ્યો,
જીવતા ન મૂકું. કૃષ્ણ બલરામ બધા મથુરા વાળાને કહે છે અંદર રહ્યો, કર્યા દરવાજા બંધ મથુરાના કિલ્લાના. બે ભાઈ બહાર આવ્યા અને એ હજારો સૈનિકોને મારી નાખ્યા. જરાસંઘ રથ ઉપર હતો, દાઉદાદા એનું હળ લાંબુ ગળામાં ખેંચીને નાખ્યો હેઠો મામાના સસુરને, જે એક નંબરના અસુર હતા. કૃષ્ણ કહે છે દાઉ ભૈયા ક્યાં કરતે હો, મારો મત ક્યુંનો મારું કે નહીં આઈસકો. બોલે યે મામા કા સસુર હૈ. તો દાઉજીને કહે મામા કા સસુર હૈ લેકિન એક નંબર કા અસુર હૈ, ઓર ઇસકો મારના મેરા કોઈ ના કસુર હૈ, મારુંગા. કૃષ્ણ કે મોટાભાઈ શાંતિ રાખો, આને મારવાના નતા હતા. કેમ, આપણે હું કામ અવતાર લીધો દુષ્ટોને મારવા, તો આપણે આખા ગામમાં ક્યાં રખડશું. આ મામાના અસુર મામાના સસરાને છૂટા મૂકો, વર્ષે વર્ષે ભેગા કરીને આ બધાને લાવે, અહીં ઘેર બેઠા માર્યા કરશું, ખાધા કરશું. એમ ઈ પ્લાન હારો. મામાને શું કે જાવે દો જાવે દો, તમને માફ કર્યો. અને બોલ્યા ઘા ખાઈ ગયો આમ, કારણ કે અપમાન થયું ને. એ ક્યાં યમનામ પડીને મરી જવું છે હવે તો. ત્યાં બે ત્રણ મિત્રો વધ્યા ઘેટે આવ્યા કે ભાઈ આ ઇલેક્શન કહેવાય, હાર જીત થયા કરે, આજ એના દિવસો હતા, આવતી વખતે આપણો વારો છે, મરાય થોડું, હાલો હાલ. ભજીયા ખાધા હોય કે કેવું જ ખરું ને કોકના. વળી જોર લગાડ્યું, હિંમત આપી. એક વર્ષ પછી જરાસંઘ મોટું સૈન્ય રાક્ષસ વળી આવ્યા, ભગવાને પાછા બધાને મારે આને મૂકી દે. 70 વાર ભગવાન માફ કરે અને બોલો આવ્યા કરે. તો આવી રીતે જરાસંઘ 70 વાર આવ્યો. 18મી વાર જરાસંઘ લડવા આવ્યો મોટું સૈન્ય લઈને. 18મું વર્ષે એક વાર આવે. બધા બ્રાહ્મણોને બોલાવ્યા કે આજે લાડવા ને ગાંઠિયા છે, બટેકાનું શાક રસાવો, પૂરી ને રસ ને. બ્રાહ્મણોને ખૂબ ખવરાયું. પછી બધા બ્રાહ્મણોને દક્ષિણા આપી. જરાસંઘ બ્રાહ્મણોના ભક્ત હતા અને બધા બ્રાહ્મણોને કહે છે મને આશીર્વાદ આપો કે હું વિજયી થઈને આવું. બધા બ્રાહ્મણો લાડવા ખાતા, મફતમાં આશીર્વાદ દેવા હું વાંધો. વિજય ભવ, વિજય ભવ, વિજય ભવ. બધાના આશીર્વાદ લઈને જરાસંઘે સાંભળો હવે. તો બ્રાહ્મણો એમ જે કાલ આપણને આમંત્રણ બીજું દેશે, એ કે હું લડવા જાઉં, આ વખતે હારીને આવ્યો તો પહેલા તમારા માથા પર ધીરીશ. અને બ્રાહ્મણોના મોજ તો મરી જાય, હારું ખોટા લાડવા ખાધા રાજા રાજા, આનું કરવાનું. એ કે જો હવે હારીને આવ્યો ને આ મથુરાથી તો પહેલા તમને મારીશ. અને રથ ઉપર ચડીને ગયો લડવા. ઓલા બ્રાહ્મણો પ્રાર્થના કરે, હે દ્વારકાધીશ, હે મથુરાધીશ, અમારા મસ્તક તમારા હાથમાં છે, તમે આજ જો નહીં હારો તો અમે જીવન ખોઈ બેસ. તો અમે બ્રાહ્મણો તમને પ્રાર્થના કહી છીએ કે હે કૃષ્ણ બલરામ, તમે હારી જાજો, અને હારી ન જવું હોય તો ભાગી જાજો, પણ અમને જીવતા રાખજો. એટલે જ્યારે 18મી વાર જરાસંઘ મથુરામાં લડવા આવે કાલયૌવનને લઈને, ત્યારે કૃષ્ણ બલરામ લડતા નથી, ભાગે છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ. ભગવાન રણ છોડે બ્રાહ્મણો આટું થયું, કારણ કે ઓલાએ કીધું તું કે હારી જાયજો, હારતા કે ફાવતું નહીં તો કે ભાગી જાયજો. ભાગના તો બનતા. બે ભાઈ ભાગે છે કૃષ્ણ બલરામ, જરાસંઘ વાહે દોડે છે. મારી નાખ્યો, ક્યાં જાવ છો કાયરો? કે મામા બોલવા દો કે આપણે ભાગો. એક 10,000 યોજન એટલે 80,000 ઊંચો કિલોમીટર પર્વત હતો. બે ભાઈ એની ઉપર ચડી ગયા. ઓલા તો ચડી કે નહીં, નીચેથી પર્વત હળગાવી દીધો કે બળીને ભસ્મ થઈ જાય કૃષ્ણ બલરામ. પણ બે ભાઈ ભાગતા ભાગતા વિશ્વકર્માને આદેશ આપે છે કે બહુ થઈ ગયું મથુરા 18 વર્ષ રહેવાનું, હે વિશ્વકર્મા, અમારી હોનાની નગરી સમુદ્રના પાણીની વચ્ચે પ્રગટ કરો. એક જ દીમાં હોનાની નગરી પાણીથી પ્રગટ થઈ ગઈ. અને આ બે ભાઈ જે પર્વત ઉપર ચડ્યા હતા, મામાના એ જે રાક્ષસ અસુર જરાસંઘ હતો સસુર, એને થયું બળીને ભસ્મ થઈ ગયા છે, હાલો ઘરે જઈને હોઈ જાય. એ સૈન્ય લઈને વૈયા ગયા. બે ભાઈ પર્વત ઉપરથી સીધા જમ્પ કૂદે સમુદ્રમાં, અને એ સમુદ્રમાં પાણીથી સોનાની દ્વારિકામાં બે ભાઈ પ્રગટ થઈ ગયા. બોલો દ્વારિકાધીશ કી. અને ઓલા દરવાજા બંધ કરીને મથુરામાં 56 કરોડ યાદવ હુતા હતા, એ મથુરામાં હતા. રાતે હુતા મથુરામાં, હવારે જાગેતા 2,000 કિલોમીટર ગાય બધા પોતપોતાના મહેલમાં દ્વારિકામાં. ભગવાને ફેરવી નાખ્યા. જાહો જહાલી, બધાને હોનાના મહેલ. અદ્ભુત દ્વારિકાનું વર્ણન છે, સુખદેવજી કરે છે. ભગવાન દ્વારિકાધીશ કહેવાના છે. આજ દ્વારિકાવાળા તમારી બધાની રક્ષા કરે, સુખી રાખે એવી શુભકામના. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ.
राम राम हरे हरे કૃષ્ણ બલરામ ની જય જયકાર થઈ ગઈ. 56 કરોડ યાદવો હોનામાં હીરામાં મોજ કરે છે. બસ દ્વારિકા આનંદ મંગલ મહોત્સવ થાય છે. આવો આજની કથાને આપણે પણ વધાવીએ, પ્રેમથી નાચીએ ગાઈએ ઊભા થઈએ. દ્વારિકા નો નાથ મારો કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. દ્વારિકા નો નાથ મારો કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. ડાકોરવાળો નાથ મારો કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. ડાકોરવાળો નાથ મારો કૃષ્ણ મોરારી, કૃષ્ણ મોરારી. ડાકોરમાં કોણ છે, હજારણ છોડ છે. ડાકોરમાં
આવું હું તો રોજ એની આગળ
દિલીપભાઈ, રણછોડભાઈ, અનિલભાઈ, ગોરધનભાઈ, જગદીશભાઈ, બાબુભાઈ, પારસભાઈ, હરિભાઈ, રમેશભાઈ, અર્જણભાઈ, ધીરુભાઈ, નારણભાઈ, ભાવેશભાઈ, ઠાકરસિંહભાઈ, દામજીભાઈ, વિઠ્ઠલભાઈ, હર્ષભાઈ, ભરતભાઈ, મીતભાઈ, પ્રવીણભાઈ, દક્ષ, નરેશભાઈ, વિઠ્ઠલભાઈ, રાઘવજીભાઈ, પિયુષભાઈ, મનજીભાઈ, જગદીશભાઈ, હીરાભાઈ, સુરેશભાઈ, રણછોડભાઈ અને રામજીભાઈ, નારણભાઈ, આ જે ભાઈઓના નામ બોલ્યો તે ફટોફટ આવી જાય. આવતીકાલે સવારે પૂંજામાં બેઠવાના જે ભાઈઓના નામ બોલું તેને સવારે 6:30 કલાકે આવવાનું રહેશે. વિજયભાઈ, નતુભાઈ, જયંતિભાઈ, અર્જણભાઈ, ભાવેશભાઈ, ઠાકરસિંહભાઈ, નરેશભાઈ, નટુભાઈ અને બાબુભાઈ, હરિભાઈ, આ ભાઈઓને સવારે 6:30 કલાકે પૂંજામાં આવવાનું રહેશે. આવતીકાલે બપોરે સહપરિવાર બધાને પ્રસાદ લેવા માટે અહીંયા આપણે હનુમાન દાદાએ જવાનું છે અને ભોળિયા હનુમાન અખાડામાં બ્લડ કેમ્પ રાખેલ છે ટીમ્બી હોસ્પિટલના લાભાર્થે. તો જે કોઈને બ્લડ ડોનેશન કરવું હોય તે ત્યાં જઈ શકે છે અને બધાને બપોરનો પ્રસાદ અહીંયા વાડીમાં છે બધાને હનુમાન દાદા ત્યાં. હરે કૃષ્ણ. તો ખૂબ સુંદર સષ્ટમ દિવસની કથા પ્રભુજીએ આપણને શ્રવણ કરાવી એ બદલ આપણે પ્રભુજીને એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ ધન્યવાદ પ્રગટ કરીશું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. અને આપણો 7મો દિવસ આવતીકાલે કથા વિરામ લેશે. તો ભાગવતમાં કીધું છે કે આ 6 દિવસની અંદર કથા અડધી ક્યારેક સાંભળવી હોય, ક્યારેક થોડુંક રહી ગયું હોય, પણ 7મો દિવસ આખો પૂરેપૂરો સાંભળવી તો 7 દિવસનું આપણને ફળ મળે છે. તો બધા કાલે સમયસર આવી અને આ સંપૂર્ણ કથાનું ફળનો લાભ આપણે લેશું. અને કાલે કથાનો સમય થોડો વહેલા રહેશે કારણ કે કાલે આપણે પૂર્ણાહુતિ છે, પછી પોથી યાત્રા કાઢવાની હોય એટલે 7:00 વાગે. તો બધા ભક્તો સમયસર આવી જજો. અને જેમ મેં પહેલા પણ કીધું હતું કે અમે ખૂબ સુંદર ઉનાળાની અંદર હરિદ્વારની અંદર પ્રભુજીના મુખારવિંદથી કથા શ્રવણ કરવાનું આયોજન કરતા હોઈએ છીએ, તો એવું આ વખતે પણ ઋષિકેશની અંદર ભાગવત કથાનું આયોજન કર્યું છે. તો એમાં પણ તમારે આવવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો. અને સાથે સાથે દિવાળી ઉપર ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ધામ, કાશી વિશ્વનાથ મહાદેવ, પ્રયાગરાજ અને વૃંદાવન ધામ આ બધી જગ્યાએ દર્શન કથા યાત્રાનું પણ આયોજન કર્યું છે, તો એમાં આવવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો.
તો હવે આપણે ભાગવતજી ની આરતી કરીશું, બધા પોતપોતાના સ્થાને ઉભા થઈ જઈશું. હરે કૃષ્ણ. આવતીકાલે આપણે કથા વિરામ લે અને પોતી યાત્રા, પોતી યાત્રાના યજમાન માધવજીભાઈ ભીમજીભાઈ રોય તેમના ઘરે આપણી પોતી જશે. પરેશભાઈ માધવજીભાઈ, માધવજીભાઈ ભીમજીભાઈ રોય તેમના ઘરે આપણી પોતી કાલે જશે. આરતી અતિ પાવન પુરાણ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે હરી હરી.